નોબત અને માધવાણી પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. મેઘધનુ સીઝન 3 પ્રસ્તુત છે. આ સીઝન 3 નો બીજો કાર્યક્રમ, 3 જબરજસ્ત વક્તાઓ સાથેની આપણા સૌ જામનગરીઓની ગુફ્તગુ. ભાઈઓ બહેનો, જોરદાર તાળીઓથી સ્વાગત કરો ત્રિપુટીનું હું તું તું. આપ સૌનું સ્વાગત છે આજની આ સીઝન 3 ની બીજી મહેફિલમાં. ગઈકાલે આપણે સૌએ કવિતાનો મન ભરીને જલસો માણ્યો અને આપ સૌ જાણો છો કે આપણા સૌનું લોકપ્રિય, આપણા સૌના હૃદયમાં વસેલું, આપણી સાંજ જેનાથી સાંજ બને છે એવું આપણું માનીતું દૈનિક નોબત, એના વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા 3 વર્ષથી આ પ્રણાલી શરૂ કરી છે જેને આપણે મેઘધનુ ફેસ્ટિવલ તરીકે ઓળખીએ છીએ, જેમાં ગદ્ય, પદ્ય અને સંગીત આ 3 કાર્યક્રમો જામનગરની પ્રજા સમક્ષ નિઃશુલ્ક વિનામૂલ્યે એના આનંદ રૂપે વહેંચે છે. આજે એક સરસ મજાનું સ્ટેટસ મેં ફેસબુકમાં જોયું, ઈશા જોશીનું હતું. એને એક જ લાઈન લખી હતી કે જામનગરની દિવાળી આવી ગઈ, મેઘધનુ ફેસ્ટિવલનો સમય આવી ગયો. એ સ્ટેટસ માટે અને ઈશા માટે જોરદાર તાળીઓ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કાગડોળે હવે આપણે આની રાહ જોઈએ છીએ. 14 મેની આજુબાજુ આપણે હવે વેકેશન પ્લાન નથી કરતા, એમ મેં ગઈકાલે કહ્યું. હવે તો આવતા વર્ષથી મને લાગે છે લોકો લગ્ન પણ પ્લાન નહીં કરે, કારણ કે આ 3 દિવસ આપણે મન ભરીને માણતા હોઈએ છીએ. આજનો આ સાંજ, આજનો કાર્યક્રમ એ વક્તાઓને સાંભળવાનો છે. આપ સૌને યાદ કરાવી દઉં કે આની પહેલાંના દોરમાં કોણ વક્તાઓને આપણે સાંભળ્યા. પહેલે વર્ષે આપણી વચ્ચે હતા જય વસાવડા, સૌરભ શાહ અને ભાગ્યેશ ઝા, અને સંચાલન દૈવત ત્રિવેદીનું હતું. એ જ શ્રેણીમાં સીઝન 2 એટલે કે ગયા વર્ષે થાય છે કે આ જ શ્રેણીમાં અમે 3 એવા માતબર ગુજરાતીઓને આપની સમક્ષ લાવ્યા છીએ જેને આજની રાત આપણે આવનારા વર્ષોના વર્ષ યાદ કરીશું. આપણી વચ્ચે આદરણીય વડીલ મુરબ્બી શ્રી, અમારા નોબત પરિવારના રોનકભાઈનો જન્મ થયો એ પહેલા જે નોકરીમાંથી રિટાયર થઈ ગયેલા, 1977ની આસપાસ મને લાગે છે આદરણીય નગીનદાસભાઈ રિટાયર થઈ ગયેલા અને આટલા વર્ષથી કાર્યરત છે. મને કહેવા દો કે એટ ધ એજ ઓફ 97 યર્સ ટ્રાવેલ્ડ ઓલ ધ વે ફ્રોમ મુંબઈ બિટવીન અસ. લોકશાહી પર એ બોલવાના છે એનો વિશેષ પરિચય આજના સંચાલક શ્રી આપશે. બીજા એક એવા વક્તા આપણી વચ્ચે છે જે આપણા જ છે છતાં આપણી વચ્ચે પહેલીવાર આવી રહ્યા છે, જેમનો જન્મ દ્વારકામાં થયો છે. જાણીતા ફિલ્મ નિર્દેશક, લેખક અને કોલમિસ્ટ આપણી સૌની વચ્ચે પ્રથમવાર ઉપસ્થિત થઈ રહ્યા છે, વન્ડરફુલ વન્ડરફુલ ક્રિએટિવ પર્સન સંજય છેલ. અને દરેક ગુજરાતીના ઘરમાં એમ કહેવાય કે વિશ્વભરમાં જ્યાં પણ ગુજરાતી વસતો હોય ત્યાં થેપલા, અથાણા, ઢોકળા, ફાફડાની હાજરી અનિવાર્ય છે. એમ જે જે ગુજરાતીનું ઘર છે એમ દરેક ગુજરાતીના હૃદયમાં કોઈ વસેલું વ્યક્તિત્વ હોય તો આપણા પોતાના સાંઈરામ દવે અહીં ઉપસ્થિત છે, જાણીતા હાસ્યકાર અને અદ્ભુત વ્યક્તિત્વના માલિક. આજે એનું એક બીજું જ પાસું આપણે જોઈશું. અને આ 3 મહાનુભાવોની વચ્ચે સંચાલક તરીકે અમે એક યુવા સંચાલકને લઈને આવ્યા છીએ. મારો એનો પરિચય, એ જ્યારે એક સરસ કિસ્સાથી એનો પરિચય આપીને પછી હું કાર્યક્રમ આગળ વધારીશ. આપ સૌ જાણો છો આપણે કોઈ ફોર્માલિટી કરતા નથી. યુવક મહોત્સવ થાય છે જેની વયમર્યાદા 14 થી 35 હોય, એમાં રાષ્ટ્રીય કક્ષાએ એક 14 જ વર્ષની છોકરી ભાગ લે, ગુજરાતમાં તો પ્રથમ આવે જ પણ રાષ્ટ્રમાં પણ મેડલ લે, ત્યારથી જેને હું ઓળખું છું વક્તૃત્વ કળામાં, એ લિપિ ઓઝા આપણી વચ્ચે ઉપસ્થિત છે. લિપિ મૂળ ભાવનગરની છે, અત્યારે અમદાવાદ સ્થાયી છે અને અદ્ભુત કાર્યક્રમો એ અલગ અલગ વિષયના સરસ રીતે સંચાલન કરતી હોય છે. ટેલિવિઝન એન્કર પણ છે અને હમણાં જેને એક સરસ પ્રોગ્રામ આરોપ નામું જે ઘડ્યું હતું એ ભાવનગર બાદ અસ્મિતા પર્વમાં પણ આપણે જોયું છે, જય વસાવડા અને કાજલ ઓઝા સામે, એમાં પણ સંચાલક તરીકે લિપિ હતી. આજના કાર્યક્રમનો દોર લિપિને સોંપું છું. આપ સૌનું નોબત પરિવાર વતી
માધવાણી પરિવાર વતી હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. કારણ કે મેઘધનુ કાર્યક્રમ એ વક્તાઓથી, કલાકારોથી, સર્જકથી બને છે, પણ એને પૂર્ણ તો આપ જેવા ભાવકો અને પ્રેક્ષકો જ કરો છો. તો આપ સૌ માટે એકવાર જોરદાર તાળીઓ અને કાર્યક્રમનો આગળનો દોર લિપિ ઓઝાને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ વિરલભાઈ. હું ભૂલી ગઈ હતી એ સમયનો મારો પરિચય આપવા બદલ. નમસ્કાર, હું લિપિ ઓઝા આપ સૌનું નોબતના મેઘધનુમાં સૌબતપૂર્વક સ્વાગત કરું છું. જામનગરના સંસ્કૃતિમાં ઉછરેલા અને કળાને વરેલા આપ સૌ અહીંયા હાજર છો એ અમારા માટે ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. વેલ, જો કેરીને 3 કલાક રાખી મૂકી હોય તો કેરી એ વગર કાર્બને પાકી જાય એવી ઋતુમાં આપ સૌ 9:30 ના કાર્યક્રમમાં 9:15 અહીંયા હાજર થઈ જાવ એ ખૂબ હિંમતનું કામ છે. અને તમને ખાતરી આપું છું કે કેરી ભલે પાકી જાય, તમને પાકવા નહીં દઈએ. ફક્ત મારી તરફથી જ નહીં, મંચસ્થ ત્રણેય મહાનુભાવો, ત્રણેય વક્તાઓ તરફથી પણ એ વાતની જવાબદારી લેવામાં મને આજે બીક નહીં લાગે. રમેશ પારેખની બહુ જ સરસ પંક્તિઓ છે. અરે મારા આ હાથ છે જડ ભરત, ને ઉપર આંગળા અભણ 1-2, હું જીવતા મનુષ્યો ગણું તો આખા નગરમાં મળે માત્ર જણ 1-2. એટલે સાહિત્યના કોઈ પણ કાર્યક્રમો હોય ને ત્યારે આવા જીવંત લોકોની અમે આશા રાખતા હોઈએ. એટલે ઓડિટોરિયમમાં ગણ્યા ગાંઠ્યા લોકો હોય એવી અપેક્ષા સાથે જ અમે પડદો ખોલતા હોઈએ. પણ અહીંયા કાર્યક્રમની શરૂઆતમાં જ આખે આખું ઓડિટોરિયમ છેક સુધી ભરેલું હોય એ દ્રશ્ય જ એ વાતનો પુરાવો છે કે અહીંયા 1-2 જણ નહીં, આખું નગર જીવંત છે. જામનગર આમ પણ જામેલું શહેર, જામી રહેલું શહેર કે જામી ચૂકેલું શહેર એવું કહેવાય. ઇનફેક્ટ મને જામનગરનું નામ જ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જામનગર સાંભળતા કેટલી બધી વસ્તુઓ યાદ આવે. આપણા સંજયભાઈ અને નગીન દાદા તો શૌર્ય સન્માનના અધિકારી છે, કારણ કે એક એવું શહેર જ્યાં જામ થયો છે આવું સાંભળીને લોકોના મોતિયા મરી જાય. 2-4 કલાકથી હાથ ધોઈ નાખવાના એવું સાંભળીને લોકો ઘરમાંથી બહાર નીકળતા અચકાય. એવા શહેરમાંથી એ જામનગર આવવા નીકળ્યા, એટલું જ નહીં પાછા સમયસર કાર્યક્રમમાં પહોંચી ગયા. બાકી સાઈરામભાઈ રંગીલા શહેરમાંથી આવે છે અને એમના રાજકોટની જેમ અમારું અમદાવાદ પણ ખાધે પીધે સુખી. એટલે અમને લોકોને જામનગર સાંભળીને પહેલાં બ્રેડ જામ યાદ આવે. પણ નવાઈની વાત એ છે કે મારા કેટલાક નોન ગુજરાતી મિત્રો છે અને એમને જ્યારે વાત કરી કે આ રીતે કાર્યક્રમ છે, અહીંયા આવી રહી છું, ત્યારે એ લોકો માનવા જ તૈયાર નહોતા કે સખત દારૂબંધીવાળા આ ડ્રાય સ્ટેટમાં જામનગર નામવાળું કોઈ આખે આખું નગર હોઈ શકે. વેલ, ખરેખર તો જામનગર એટલે જમાવટનું શહેર. અહીંયા રોજ લાગણીઓના ચક્કા જામ થાય છે, અહીંયા રોજ સંવેદનાનો ટ્રાફિક જામ સર્જાય છે અને રોજ ભીતરના જામ છલકાય છે. વિરલભાઈ અને રોનકભાઈ જેવા મિત્રોની સોબતથી જાણું છું કે આ સતત વહેતું, ખળખળતું અને ભીંજવતું શહેર છે. નોબતના મેઘધનુમાં જ્યારે સતત 3જા વર્ષે આટલી મોટી સંખ્યામાં આટલા ઉત્સાહ સાથે તમે આવતા હો ત્યારે એ વાતની ખાતરી થઈ જાય કે જો આ જામ હોય ને તો બીજા એકેય જામની ગરજ કે જરૂર ન રહે, નશો આપોઆપ ચડી જાય. ટૂંકમાં જો જામનગર ન હોત, જો વિરલભાઈ ન હોત, જો નોબત ન હોત તો આપણે મળવાની નોબત આજે સર્જાઈ ન હોત. એટલે આપણને સૌને અહીંયા એકત્રિત કરીને મોબત પ્રસરાવવાનો નોબતનો જે આ ષડયંત્ર છે, કારસો છે, એની માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. અને સતત 3જા વર્ષે આ આર્ટ ફેસ્ટિવલ આટલી સુંદર રીતે ચાલી રહ્યો છે એ માટે તાળીઓ એકવાર તમારા માટે થવી જોઈએ. કોઈ પણ શહેરનો મિજાજ એ પારખવો હોય તો એના સ્થાનિક પત્ર પત્રિકાઓ કે સામયિકો જોવા જોઈએ. એટલે એ રીતે જોવા જઈએ તો નોબત એ જામનગરના મિજાજનું માપદંડ છે. અને જો એક્ઝામમાં એવું પૂછાય કે શ્રેષ્ઠ સમાચારપત્ર હોવા માટેના લક્ષણો, આ વિષય પર ટૂંક નોંધ લખો, તો જો હોશિયાર વિદ્યાર્થી હોય તો એવી રીતે શરૂ કરે કે 2 પ્રકારના લક્ષણો હોય, ફરજિયાત લક્ષણો અને મરજિયાત લક્ષણો. આમાંથી ફરજિયાત લક્ષણો એટલે સત્યનિષ્ઠા, ન્યાયપ્રિયતા, તટસ્થતા, અધિકૃતતા.
હવે આ જ બધા એવા લક્ષણો છે કે જે આજકાલ ખૂબ ઝીણવટથી અખબારોમાં શોધવા પડતા હોય છે. જ્યારે નોબતમાં આ લક્ષણો છે જ, એટલે એ બાબતે નોબતને આપણે અત્યારથી ફૂલ માર્ક્સ આપી દઈએ. પણ એ સિવાય કેટલાક મરજિયાત લક્ષણો હોય છે, અને એવા કે સમાચારની સાથે સાથે અખબાર મનોરંજન આપવા માટે પણ પ્રયત્નશીલ હોવું જોઈએ, સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવા માટે પણ કાર્યશીલ રહેવું જોઈએ, કલા અને કલાકારોને પ્રોત્સાહન ખાસ કરીને આર્થિક આપવા માટે સતત કટિબદ્ધ હોવું જોઈએ. આ છેલ્લું લક્ષણ ખૂબ મહત્વનું છે, ખાસ કરીને અમારી માટે જે લોકો મંચ પર બેઠા હોય છે. પહેલાના જમાનામાં એવું હતું કે કલા રાજ્યાશ્રિત રહેતી હતી, એટલે બહુ કલાકારોને ચિંતા નહોતી. પણ આઝાદી પછી જ્યારથી લોકશાહી આવી, ત્યારથી એવી આશા રાખી શકાય કે લોકોના પ્રતિનિધિ એટલે કે આવા સામયિકો અને સમાચારપત્રો, એ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ કલાકારોને આશ્રય આપવાની વાત સ્વીકારી લેવી જોઈએ. તો ઇચ્છનીય પણ છે અને સરાહનીય પણ છે, અને એ કામ નોબતે કર્યું છે, એ માટે એકવાર જાહેરમાં એમનો હૃદયપૂર્વક આભાર માનવાનું નહીં ચૂકીએ. તો ટૂંકમાં લોકશાહીનો વિકાસ તો થયો છે, કારણ કે આવા આર્ટ ફેસ્ટિવલ થાય છે. પણ વિકાસ જનતાનો થવો પણ જરૂરી છે, રાજકારણનો થવો પણ જરૂરી છે, લોકશાહી સમસ્તનો થવો પણ જરૂરી છે. લોકશાહી અને રાજકારણ એવા વિષયો છે કે જે આપણા દેશમાં મંચસ્થ ચર્ચાઓને મોહતાજ નથી, કારણ કે આપણે ત્યાં દેશ કઈ રીતે ચલાવવો એનો કોઈ પણ પ્રકારનો સર્ટિફિકેટ કોર્સ કર્યા વગર સ્વયં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કોચિંગ ક્લાસ આપી શકે એવા 17 ગુરુઓ ઘર ઘરમાં ભરેલા પડ્યા છે. ઉપરાંત બજેટ વખતે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાંથી જશે આ વિષય પર દરેક પાનના ગલ્લે જે ચર્ચા સભાઓ યોજાતી હોય છે એ સાંભળીને ભલ ભલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગોથું ખાઈ જાય. અને આપણા દેશમાં મત કઈ રીતે મેળવવા અને કઈ રીતે ઉઘરાવવાને અંકે કરવા આ વિષય ઉપર તો આઈઆઈએમનો સ્ટડી પ્રોજેક્ટ બને ને તોય ઓછો પડે. આ દેશમાં રાજકારણ એ ફક્ત કલા નથી, સાથે સાથે રમત પણ છે. અને લિંકનની જે રાજકારણની બહુ પ્રખ્યાત ડેફિનેશન છે એ આઈ થિંક હવે બહુ જૂની થઈ ગઈ છે. હવે આપણે બીવાય બાય ધ પીપલની બદલે બીયુવાય બાય ધ પીપલ લોકશાહીના સિદ્ધાંત તરીકે અપનાવ્યો છે. અત્યારે FOR ફોર ધ પીપલની બદલે FOUR ફોર પીપલ, 4-5 જણા મળીને સત્તા ચલાવી દેતા હોય છે. પ્લસ ઓફ ધ પીપલ, OF નહીં OFF, પીપલ જનતાનો કાંકરો તો ક્યારનો કાઢી નાખતા હોય છે. ટૂંકમાં રાજકારણ એક એવી રાજરમત છે જે હવે લાજ રમત બની ગઈ છે, અને ઘર ઘરના નિષ્ણાતો માટે, બની બેઠેલા નિષ્ણાતો માટે એ સાંજ રમત છે. મોઢામાં ભરેલા મગ થૂકી નાખીને પોતાનો અભિપ્રાય પટ્ટ દઈને વ્યક્ત કરી દેવા માટે જો કોઈ હાથવગો વિષય હોય તો એ રાજકારણ છે. અને એનું સૌથી મોટું કારણ એ છે કે આપણા દેશમાં રાજકારણ સર્વવ્યાપી છે, અત્ર તત્ર સર્વત્ર. રાજકારણ સિવાયના દરેક વિષયમાં પણ રાજકારણ એટલું જ વ્યાપેલું જોવા મળે છે. પછી આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોને કરમુક્ત કરવી હોય તો પણ રાજકારણની ઊંડી સૂઝ જોઈએ, પદ્માવત જેવી ફિલ્મ બનાવવી હોય અને એને નિર્વિઘ્ને રિલીઝ કરવી હોય તો પણ રાજકારણના આટાપાટા આવડવા ફરજિયાત છે. એટલે ફિલ્મો અને રાજકારણ આ કનેક્શન પણ કંઈ બહુ જૂનું કહી શકાય, બહુ જૂનું કહી શકાય એવું છે. બંનેમાં એક વધારે કોમન ફેક્ટર છે, અને એ કે રાજકારણમાં તો આપણે જાણીએ જ છીએ ગુજરાતીઓની બોલબાલા છે અત્યારે નેશનલ લેવલે, ફિલ્મોમાંય ગુજરાતીઓની બોલબાલા આજકાલ ખૂબ જોરદાર જોવા મળે છે. સંજય લીલા ભણસાલીથી માંડીને સંજય છેલ સુધી તમામ નામો એમાં લઈ શકાય. ગુજરાતી ફિલ્મોમાં પણ એક સ્વયંભૂ ઉત્ક્રાંતિ આવી રહી છે, જેને ક્રાંતિ બનાવવી હોય તો બસ હવે થોડી યોગ્ય માવજતની જરૂર છે, કારણ કે એક એવી આશા દેખાઈ રહી છે કે ગુજરાતી ફિલ્મો સુષુપ્તાવસ્થા ત્યજીને આળસ મરડીને ઊભી થવાનો પ્રયત્ન તો કરી જ રહી છે હમણાં હમણાં. અને એ માટે બોલિવૂડમાં જે ગુજરાતી કલાકારો છે એમની તરફ આપણે આશાની મીટ માંડીએ તો એની શરૂઆત પણ ક્યાંક અહીંયા મંચથી કરવી પડે એવી પરિસ્થિતિ ચોક્કસ છે. કોઈ પણ કલા આમ તો ભીતરથી ઉગે અને એને જાણી જોઈને કેળવી ન શકાય,
જે રીતે કોઈ પણ બીજ એ માટીની છાતી ફાડીને બહાર આવે, ખુલ્લી હવામાં આવીને શ્વસે, એ માટે એણે જાતે પ્રયત્ન કરવો પડે, જાતે અંકુરિત થવું પડે. એ જ રીતે કલાનું છે. પણ હા, આપણે એને યોગ્ય ખાતર, પાણી અને માવજત આપી શકીએ, વાતાવરણ આપી શકીએ, જે આપણી ફરજ છે. પછી એ કલા હોય કે બાળક હોય, આ બંને. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે કે શિક્ષણ ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી ભણતર પૂરું થાય છે. એક બહુ જ સરસ પ્રસંગ તમારી સાથે શેર કરીશ. એક ઝેન સંત પાસે એક યુગલ ગયું પોતાના નાનકડા એવા બાળકને લઈને, અને હોશપૂર્વક એવો પ્રશ્ન પૂછ્યો કે બાળક હવે મોટું થાય છે, પ્રભુ એને શિક્ષણ આપવાની શરૂઆત કરવી છે, અમારે ક્યારે કરીએ, કયા તબક્કે? સંતે એક જ સવાલ પૂછ્યો કે બાળકની ઉંમર કેટલી થઈ? જવાબ હતો 4 વર્ષ. એમણે સ્મિત આપ્યું અને કહ્યું, તમે 3 વર્ષ મોડા છો. બાળકના ઘડતરની શરૂઆત એ પહેલું સ્મિત કરે, એ પહેલો શબ્દ બોલે, એ માતા પિતાને પરિવારજનોને ઓળખતું થાય ત્યારથી થઈ જવું જરૂરી છે. એટલે બાળકના ઘડતર માટે, એના સાચા ઉછેર માટે બહાર શિક્ષક શોધવા જવાની બદલે આપણે જાતે શિક્ષક બનવું પડે. આ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંતની વાત પણ આજની ચર્ચામાં આપણે આવરી લેવાના છીએ. વિશ્વમાં સૌથી જો સંપૂર્ણ કોઈ લોકશાહી હોય તો એ બાળકના ચિત્તની લોકશાહી છે. અને એ લોકશાહી કોઈ રીતે ડિસ્ટર્બ ન થાય અને સાથે સાથે સંપૂર્ણ શિસ્ત પણ જળવાય, એ રીતે એ લોકશાહીની આપણે માવજત કરવાની છે. ટૂંકમાં કહીએ તો આ દેશના વિકાસના 3 આધારસ્તંભ છે. 1, આપણી લોકશાહી. 2, આપણું શિક્ષણ જે આપણી આવતીકાલ ઘડે છે. અને 3, કલા જે આપણને જીવંત રાખે છે. અને કલાના સૌથી વધારે જેમાં ટાઈપ્સ જેમાં આવરી લેવામાં આવતી હોય, લાઈક ફિલ્મ જેમાં ફોટોગ્રાફી પણ છે, અભિનય પણ છે, લેખન પણ છે, પોએટ્રી પણ છે, સંગીત પણ છે, બધું જ. એટલે કળાનું સૌથી સબળ માધ્યમ જો આજકાલ કોઈને ગણી શકાય તો એ ફિલ્મોને ગણી શકાય. એટલે એકબીજાથી તદ્દન અલગ અલગ લાગતા એવા આજના 3 વિષય ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ચોક્કસ સંકળાયેલા છે. લોકશાહીના શ્વાસ એ શિક્ષણ પર આધારિત છે. અને કોઈ પણ લોકશાહીમાં જીવતો શિક્ષિત સમાજ કળા વગર જીવંત ન રહી શકે. ઇન શોર્ટ, આજે આ 3 વિષયોને એકત્રિત કરી એમની ખૂબી, ખામીઓ, ફાયદા, નુકસાન અને અવકાશ, આ બધા પર આપણે ચર્ચા કરવાની છે. અને એક એવું સત્ય તારવવાનું છે કે જે સ્વનું પણ હોય અને સમષ્ટિનું પણ હોય, જે સ્થાનિક પણ હોય અને સાર્વત્રિક પણ હોય. તો આ સત્ય તારવવાની આપણી જે પ્રોસેસ છે એનો હવે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. અને એ પ્રારંભ જે પહેલો આધારસ્તંભ આપણે કહ્યો, એટલે કે લોકશાહી, એ વિષયથી આપણે કરવાના છીએ. રાજકારણ એ આમ પણ એક રમત છે, થોડી અઘરી રમત છે. ગુલામ, રાણી અને બાદશાહની રમત છે, 52 પત્તાની રમત છે, પણ ઢગલાબાજી જેવી સહેલી નથી. મગજના તાર ખેંચી લે એવી 3 પત્તી જેવી મનોવૈજ્ઞાનિક કોમ્પ્લેક્સ રમત છે. સમજને હી નહીં દેતી સિયાસત હમકો સચ્ચાઈ, સમજને હી નહીં દેતી સિયાસત હમકો સચ્ચાઈ, કભી ચહેરા નહીં મિલતા, કભી દર્પણ નહીં મિલતા. અને જ્યારે આવી રીતે કન્ફ્યુઝ થઈએ ત્યારે આપણી નજર કોઈ એવી વ્યક્તિની દિશામાં દોડે કે જે તટસ્થ હોય, જે કોઈ પણ જાતની શેહ શરમમાં આવ્યા વગર દૂધને દૂધ અને પાણીને પાણી કહી શકતા હોય. તો એવા જ એક વક્તા આજે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક એવા વક્તા જેમણે ગુલામીની હવાને પણ શ્વસી છે યુવાની સુધી, જેમણે આઝાદીની હવાને પણ ભોગવી છે, જેમણે લોકશાહીના ઇતિહાસની મશાલને પોતાના હૃદયમાં આજ દિન સુધી પ્રજ્વલિત રાખી છે, જેમણે રાજકારણની આંટી ઘૂંટીને કાયમ પોતાની પારખું દ્રષ્ટિથી ઉકેલી છે, જેમણે અધ્યયન અને અધ્યાપન કાર્ય પૂરું કર્યા પછી જ્યારે લોકો નિવૃત્તિને સંધ્યાકાળ માનીને પોતાના બધા પાથરેલા પાથરણા સંકેલતા હોય એવા સમયે કટાર લેખનની પછેડી ફેલાવી, એવા એક વક્તાની હવે આપણે વાત કરવી છે.
જીવનના 9 દશકના અનુભવને સંઘરીને બેઠેલા વયવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વિચારવૃદ્ધ અને અનુભવવૃદ્ધ એવા સન્માનનીય શ્રી નગીનદાસ સંઘવી. હોલિવૂડના એક બહુ પ્રખ્યાત અને બહુ રૂપાળા ગણાય એવા અભિનેત્રી એલિઝાબેથ ટેલર 9 વખત પરણેલા. 9મી વાર પરણ્યા ત્યારે એના વરને કોકે પૂછ્યું કે હવે શું કરવાના છો? ભાઈ, કરવાનો તો અગાઉના બધા લોકોએ કર્યું, એ જ કરવાનો છે, પણ મારે જરા જુદી રીતે કરવો છે. મારો આજનો પ્રોબ્લેમ આ જ છે. મારી પછીના બંને સમર્થ વક્તાઓ જે બોલવાના છે, એમ મારે પણ થોડું બોલવાનું છે, પણ એમાં કઈ જુદું રીતે કરી શકાય કે કેમ, એનો પ્રયાસ હું કરવાનો છું. અહીંયા હુતુતુ રમવાની છૂટ છે. હુતુતુ અમે ત્રણે ત્રણે રમીએ અને તમે બધા બેસી રહો, એવું કઈ ન ચાલે. તમારે પણ રમવું જોઈએ. રાજકારણના ભાષણો સાંભળી અને લોકો હવે કંટાળી ગયા છે. અને હમણાં તો ભાષણોનો એવો મારો ચાલ્યો છે કે લોકોએ હવે છાપા વાંચવાનું બંધ કરી દીધું. અને રાજકારણ વિશે હું જે કંઈ જાણું એટલું તમે બધા જાણતા હો. હું કંઈ કહું એ તમે બધા જાણતા જ હો, એટલું જ નહીં પણ તમારે તમારા પોતાના મનમાં વિચાર પણ હોય. એટલે હું એક 5-10 મિનિટ થોડુંક શરૂઆત કરી દઉં અને પછી પ્રશ્નોત્તરી આપણે કરીએ. આપના મનમાં લોકશાહી વિશે, રાજકારણ વિશે જે કંઈ સવાલો હોય એ આપ પૂછો તો મને જેટલું આવડે છે એટલું કહીશ. ચોખવટ કરી લઉં, હું સર્વજ્ઞ નથી, મને બધી વાતની ખબર પડતી નથી. મારી પાસે કોઈ ભારત સરકાર કે બીજી કોઈ સરકાર ખાસ માહિતી કોઈ મોકલતી નથી. આપ સૌ જેમ અખબારો વાંચો, સામયિકો વાંચો, એમ હું પણ વાંચું છું. થોડાક વધારે વર્ષથી વાંચું છું એટલે આગળ પાછળનો થોડો ખ્યાલ છે. એટલે તમારા કરતા જરાક કંઈક ઉમેરવાનું હોય તો જૂની વાતો ઉમેરી શકું, એનાથી વધારે મારી પાસે કંઈ નથી. બીજું, હું ઉંમરને કારણે થોડો બહેરો છું એટલે સવાલો પૂછનારે બેનને સવાલો પૂછવાના ને એ મને અહીંયા ટ્રાન્સમિટ કરશે. એમાં ફાયદો એક એ છે કે તમારો સવાલ અડધો પડધો મેં સાંભળ્યો હોય અને બેન મને કહે ને વચ્ચે 2-4 મિનિટ જે કંઈ મળે એમાં મને સૂજે એટલું ભેગું કરી શકાય. અને
આવી બધી હરામખોરી કરતા ડોહા માણસોને તો આવડતું જ હોય ને. જુવાન છોકરાઓને હરામખોરી કરતા ઓછી આવડે. આ બધા અનુભવીમાં હરામખોરીનો અનુભવ પણ આવી જાય. લોકશાહી એટલે લોકોનું રાજ, એ વ્યાખ્યા બધે અપાય છે અને તદ્દન ખોટી છે. દુનિયામાં કોઈ જગ્યાએ, દુનિયામાં અત્યારે લગભગ 46 દેશોમાં લોકશાહી છે, કોઈ ઠેકાણે લોકો રાજ કરતા નથી. આપણા દેશમાં 70 વર્ષથી રાજ આવ્યું, લોકશાહી આવી. તમારામાંથી કેટલા જણા રાજમાં ગયા છે? કોઈ નથી, અને કદી જવાના પણ નથી. લોકશાહીમાં તમારી પાસે દર 4-5 વર્ષે અથવા તમારા મુખ્યમંત્રી નક્કી કરે ત્યારે એક મત આપવાનો અધિકાર તમારો છે. તમે રાજ કરવાના નથી, પણ રાજ કોણે કરવું એ નક્કી કરવાનું કામ તમારું છે. અને એ નક્કી કરવામાં તમારી જેટલી આવડત હોય એટલા પ્રમાણમાં આપણે લોકશાહી વધારે સારી રીતે ચલાવી શકીએ. મેં આપને કહ્યું એમ અત્યારે લગભગ 46 જેટલા દેશોમાં લોકશાહી છે. આ દુનિયામાં યુનાઇટેડ નેશન્સના રજિસ્ટર પ્રમાણે આ દુનિયામાં 197 દેશો છે, એમાંથી માત્ર 46 દેશોમાં જ રાજ્ય લોકશાહી છે. અને લોકશાહી એકસરખી નથી, પૂરેપૂરી લોકશાહી આ દુનિયાના એક પણ દેશમાં નથી. પણ જેને તમે લોકશાહી કહી શકો એવું 20 જેટલા દેશોમાં છે. આપણું નામ આ છે ને, આ એક લંડનમાં ઇકોનોમિસ્ટ કરીને એક બહુ પ્રખ્યાત છાપું છે, એ લોકો દર 2 વર્ષે લોકશાહીનું એક લિસ્ટ બહાર પાડે છે. એ હમણાં 1913 લિસ્ટ બહાર પડ્યું. એ પ્રમાણમાં મેં આપને કહ્યું 46 દેશોમાં લોકશાહી, 20 જેટલા દેશોમાં મોટા ભાગે લોકશાહી. આપણો નંબર એમાં છે, પણ આપણે ખંડિત લોકશાહીમાં છીએ. આપણે આપણા દેશમાં પૂરેપૂરી લોકશાહી છે એવું કોઈ માનતું નથી. આપણે આપણી જાતને માનીએ, આપણે તો આપણી પીઠ થાબડવી જ પડે ને. એટલે દુનિયામાં આપણને પૂરેપૂરી લોકશાહી તરીકે કોઈ સ્વીકારતું નથી, ખંડિત લોકશાહી, એમાં કંઈ કોઈનો વાંક નથી. આપણા દેશમાં લોકશાહીની સ્થાપના માત્ર 70 વર્ષથી થઈ. 70 વર્ષ એ કોઈ પણ માણસને માટે જીવવાના ઘણા બધા વર્ષો થઈ જાય, મને લાગુ ન પડે. મારે મન ન લાગુ પડે, પણ 70 વર્ષ કોઈ પણ વ્યક્તિ માટે ઘણા બધા વર્ષો કહેવાય. સમાજના માટે 70 વર્ષ એ વર્ષ નથી. સમાજનું આયુષ સહી કેમ અપાય, માણસનું આયુષ વર્ષે મપાય. એટલે આપણે ત્યાં લોકશાહી હજી પાપા પગલે કરે છે. આપણા મોટાભાગના લોકોને લોકશાહી એટલે શું એની આજે પણ સમજ નથી. અને 1947 જ્યારે લોકશાહીની સ્થાપના થઈ ત્યારે આખી દુનિયાના અખબારોએ એક અવાજે એમ કહેલું કે હિન્દુસ્તાન જેવા દેશમાં લોકશાહીની સ્થાપના તમે કરો એ અંધારામાં ભરાય ભૂસકો મારવા જેવું છે. પણ આપણે ભૂસકો માર્યો અને પગ ભાંગ્યા વગર હજી આપણે ઊભા રહ્યા છીએ. હિન્દુસ્તાનમાં લોકશાહી ટકી શકે જ નહીં. 1-2 વર્ષમાં હિન્દુસ્તાન ખતમ થઈ જશે, હિન્દુસ્તાનના કટકા થઈ જશે, હિન્દુસ્તાન દુનિયાના નકશા ઉપરથી સાફ થઈ જશે, એવી ભવિષ્યવાણી ઘણા જ્યોતિષીઓએ કરી છે. મોટા મોટા વિદ્વાન
પરદેશીઓ દેશીઓ બધાએ કહેલું કે આ દેશ કંઈ ટકી શકે નહીં. પણ જોશીના વર્તારા ગમે હોય, આપણે જીવીએ છીએ અને આપણા દેશમાં ખંડિત તો ખંડિત પણ લોકશાહી તો છે જ, એમાં કોઈ શંકા લાવી શકે એવું નથી. એનું કારણ છે, લોકશાહીની એક વ્યાખ્યા છે કે જે દેશમાં લોકો સરકારને ગાળ દઈ શકે એ લોકશાહી હોય. મને ને તમને ગમે, સરકારને ગમે એવું તો બધા બોલી શકે, પણ નરેન્દ્ર મોદી સરમુખત્યાર છે એમ જ્યાં સુધી આપણે કહી શકીએ ત્યાં સુધી એ સરમુખત્યાર નથી. જ્યારે એ ખરેખરો સરમુખત્યાર બને અને આપણે એને કહેવું પડે કે આ લોકશાહી છે, ત્યારે સમજવું કે હવે લોકશાહી પૂરી થઈ ગઈ. ઘણા વર્ષ પહેલા રશિયામાં સરમુખત્યારી ચાલતી હતી અને અમેરિકામાં લોકશાહી ઘણા વર્ષોથી છે. એટલે એક અમેરિકન અને એક રશિયન વાત કરતા હતા. એટલે અમેરિકને કહું કે અમારા દેશમાં એવી લોકશાહી છે કે હું પ્રમુખની પાસે જઈને એમ કહી શકું કે તું બેવકૂફ છો. એટલે રશિયને કહ્યું કે એવી લોકશાહી તો અમારા દેશમાં પણ છે, હું પણ સ્ટાલિનની પાસે જઈને કહી શકું કે અમેરિકાનો પ્રમુખ બેવકૂફ છે, કહી શકું. એટલે લોકશાહીની જો સાચી વ્યાખ્યા હોય તો જે દેશમાં સરકારથી લોકો ડરે એ સરમુખત્યારી, જે દેશમાં સરકાર લોકોથી ડરતી રહે એ લોકશાહી. અને તમે જુઓ કે આપણા દેશમાં એકવાર ચૂંટાયા પછી ગમે કરે, પણ ચૂંટાવા માટે મને મત આપજો હો ભાઈ, મને મત આપજો હો ભાઈ, મને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી અને સરપંચ સુધીના લોકોએ કહેવું પડે, એ લોકશાહીની નિશાની છે. આટલું કહું, 10 મિનિટ મારી પૂરી થઈ બેન, અને આપને જે કંઈ સવાલો ઉઠે હિન્દુસ્તાન વિશે, હિન્દુસ્તાનના રાજકારણ વિશે કે બીજી કોઈ પણ મને ખબર હોય એવી ચીજ માટે, મેં આપને કહું એમ હું સર્વજ્ઞ નથી, મને તો બહુ થોડી ચીજની ખબર પડે. લોકો આપણા વખાણ કરે, બેન આપણને સારું સારું કહે એ સાંભળવું તો ગમે, આપણા કોઈક વખાણ કરે ને આપણને ન ગમે એ સ્થિતિ, એવી યોગની સ્થિતિ હું કંઈ પહોંચ્યો નથી બાપા. મને તો કોઈક મારા વખાણ કરે તો ગમે પણ ખરું, પણ સાથોસાથ એટલું ધ્યાન પણ રહે કે આ વિવેક કરે છે, આપણે મજા કરીએ બાકી. એટલે સવાલો પૂછે બેન, મને આવડે એવા જવાબ આપું. ચોક્કસ. અને મારી પાસે હવે 25 મિનિટ બાકી રહી છે, કારણ કે બેને 35 મિનિટનો પેલું આપેલું છે, અલ્ટિમેટમ આપેલું છે, 35 મિનિટથી વધારે બોલશો તો હાથ પકડીને બેહાડી દેશું. એટલે એ બાબતમાં પણ આપણે લોકશાહીને અનુસરશું, જો લોકો ઈચ્છે તો તમારે 70 મિનિટ પણ બોલવું પડશે. ના, તમે અહીંયા આવીને કહો તો મને વધારે સંભળાય. આમાં એક બીજો સ્વાર્થ છે, આવી રૂપાળી જુવાન છોકરી બાજુમાં હોય તો આપણને ફાવે ને બાપ. બોલ બેન. પ્રશ્નોત્તરીના દોરમાં આગળ વધીએ પહેલા આજનો આ કાર્યક્રમ નોબતના પેજ પરથી ફેસબુક લાઈવ થઈ રહ્યો છે, શરૂ થઈ ગયો છે, એટલે જો તમારા કોઈ પણ મિત્રોને, સંબંધીઓને, જે લોકો ઘરે છે, જેમને તમારે જણાવવું હોય કાર્યક્રમમાં સામેલ થવા માટે ઘેર બેઠા, તો તમે જણાવી શકો છો એમને. એક
કે સવાલ જ પૂછે, સામો ભાષણ ન કરે. આપણે એવું વિચાર્યું છે કે અત્યારે અહીંયા મંચ પરથી થોડા પ્રશ્નો આપણે દાદા સાથે ડિસ્કસ કરીશું અને પછી સેકન્ડ રાઉન્ડમાં આપણે શ્રોતાઓ પાસે જઈશું. તો અત્યારે વિષયને અનુરૂપ જે થોડાક પ્રશ્નો મને સૂજ્યા, મારા મનમાં ઉદ્ભવ્યા, એ તમારી સાથે પહેલા તો ચર્ચા કરવા ઈચ્છીશ. સૌથી પહેલું તો એ કે લોકશાહીના સાચા વારસદાર તરીકે, પ્રજા તરીકે આપણું સ્ટેન્ડ શું હોવું જોઈએ? આપણે રાજ કરવાનું, જેને રાજ કરવું હોય એને જાણવું જોઈએ. અજાણ્યો રાજા એ વહેલો મરી જાય. લોકશાહી ટકાવવી હોય તો જે રીતે કામકાજ ચાલે છે એનું બરાબર ધ્યાન રાખવાનું, સરકારના બની શકે એટલી વધારે ભૂલ કાઢવાની, અને સગવડ હોય ત્યારે સરકારના કાન પકડવાના. આ દુનિયામાં જેની સારામાં સારી લોકશાહી કહેવાય છે એ સ્વિટ્ઝરલેન્ડ. એનો એક દાખલો છે, એ જમાનાના એક વિદ્વાન સ્વિટ્ઝરલેન્ડમાં લોકશાહી વિશે પુસ્તક લખવા માટે ગયેલા. તે ગાડીમાં મુસાફરી કરતા હતા, એક ડોસીમાં પોસ્ટકાર્ડ લખતા હતા પ્રાઇમ મિનિસ્ટરને, કે પેલા ભાઈએ પૂછ્યું શું લખો, તો કે બારીની સ્ટોપર બરાબર નથી એ પ્રાઇમ મિનિસ્ટરને હું કહું છું. જે દેશમાં એક ડોસી સ્ટોપર માટેની ફરિયાદ પ્રાઇમ મિનિસ્ટર સુધી કરી શકે એ દેશમાં લોકશાહી ટકે, એ આપણી જવાબદારી. ફરિયાદ કરો, ફરિયાદ કરો, અને એ ફરિયાદ જ્યારે સોલ્વ ન થાય ત્યારે લોકશાહીમાં વિરોધ કરવાની પ્રક્રિયા, પ્રતિક્રિયા આપવાની મર્યાદા કેટલી હોવી જોઈએ? લોકશાહીમાં વિરોધ કઈ રીતે નોંધાવવો જોઈએ જનતાએ? બેન, એ સવાલનો જવાબ આપવાની બહુ જરૂર નથી, કારણ કે હિન્દુસ્તાનની આ પ્રજાએ લોકશાહીને પચાવવાની, પ્રગતિ કરવાની બાબતમાં આખી દુનિયામાં રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 70 વર્ષમાં આ દેશમાં લોકશાહીની જે પ્રગતિ થઈ છે એવી પ્રગતિ દુનિયાના ઇતિહાસમાં કોઈ દેશે કરી નથી. ઇંગ્લેન્ડમાં લોકશાહીની શરૂઆત થઈ, ત્યાં લોકશાહીનો વિકાસ થતાં 700 વર્ષ લાગ્યા. અમેરિકાનું બંધારણ લોકશાહી ઘડાયું, લોકશાહી આવતા આવતા 250 વર્ષ લાગ્યા, અને હજી આજે પણ અમેરિકા પૂરેપૂરો લોકશાહી દેશ નથી. આપણે 70 વર્ષમાં જેટલા આગળ ચાલ્યા, કેટલું આગળ ચાલ્યા. 1952ની ચૂંટણી થવાની હતી, પહેલી ચૂંટણી, અને મતદારોની યાદી તૈયાર કરવાની હતી. એટલે ઇલેક્શન કમિશનના લોકો એ યાદી તૈયાર કરવા માટે બધાના નામઠામ લેવા માટે ફરતા હતા. એટલે રાજસ્થાનમાં અને સૌરાષ્ટ્રમાં કેટલીક બહેનોએ એમ કહ્યું કે અમારા નામ અમે કંઈ બીજાને ન કહીએ, તમે લખો કાનજીની માં, પ્રેમજીની બેન. એટલે પહેલાં લોકોએ કહ્યું કે એવું ન લખાય, તમારું નામ લખવું જોઈએ. તો અમારા નામ અમે કંઈ બીજા કોઈ ન કહીએ. પહેલી ચૂંટણીમાં 75,000 બહેનોએ પોતાના નામ ન આપવા માટે મતદાનનો અધિકાર ગુમાવ્યો. આજે કોઈ ભાઈ નામ આપવાનું ના પાડે? 1947ની સાલમાં આટલી નાની ઉંમરની છોકરી સ્ટેજ ઉપર માથે ઓઢ્યા વગર ઊભી રહે, એ હાલતું હશે? અથવા આ આટલી બધી બહેનો પુરુષોની સભામાં બેસે 47ની સાલમાં? કલ્પના જ નહીં કરવાની.
47 સાલમાં આ દેશના કેટલાક ભાગમાં સ્ત્રીઓને પગમાં ચંપલ પહેરવાની મનાઈ હતી સાહેબ. સ્ત્રીઓથી છત્રી ન ઓઢાય એ સમાજ. અને આજે જુઓ બધું નથી થયું, દુનિયામાં બધું કોઈ દાડો નથી થતું, પૂરેપૂરી સિદ્ધિ કોઈ દિવસ મળતી નથી, અને પૂરેપૂરી સિદ્ધિ મળે એ મરણ છે. દુનિયા અધૂરી જ રહેવાની છે, અને અધૂરી રહે છે એ જ મજા છે. એટલે આપણે પૂરેપૂરી લોકશાહી નથી કર્યા, પણ ઘણું કર્યું છે, અદ્ભુત કર્યું છે. એ તો વાત કોક દાડો કરવા બેસું તો બહુ લાંબુ થાય. કે બેન, હવે પછીના લક્ષ્યાંક લોકશાહીના, લોકશાહીના હવે પછીના લક્ષ્યાંક આપણા દેશમાં કયા હોવા જોઈએ? પછીની વાત તો આ સાંઈભાઈ જેવા લોકો બેઠા હોય, ન જાણ્યું જાનકી નાથ સવારે શું થવાનું છે. હવે જાનકીનાથ રામ ભગવાનને આવતીકાલની ખબર ન હોય તો નગીનદાસ સંઘવી આવતી વખતનું કેવી રીતે પણ જે રીતે લોકો ચાલે છે, લોકો ઘણા વર્ષો પહેલા, 500-700 વર્ષ પહેલા એક ચીનનો કવિ છે સાંઈભાઈ, એણે લોકશાહીની વ્યાખ્યા આપી છે કે જે દેશમાં કવિ પોતાને મન ફાવે એવી રીતે લખી શકે, કવિ અથવા લેખક મન ફાવે એવું લખી શકે, જે દેશમાં કોઈ પણ છોકરો મન ફાવે એ છોકરીને પ્રેમ કરી શકે, અને કોઈ પણ દેશમાં ડોસો બધાને ગાળ દઈ શકે એ લોકશાહી. ડોહાનું કામ જ ગાળ દેવાનું. આપણા દેશની લોકશાહીને આપણે હજુ વધારે તંદુરસ્ત બનાવવી હોય તો એ માટે પાયાના ફેરફારો કયા કયા કરી શકાય? ભલે ધીમા હોય, ભલે એનું રિઝલ્ટ આપણને 15-20 વર્ષ પછી મળે, પણ એવું શું, એવી કઈ પ્રોસેસ છે કે જે અત્યારથી શરૂ કરી શકાય? બેન, આ દુનિયામાં રાજ બધે ચલાવી શકાય, પણ હિન્દુસ્તાનમાં રાજ ચલાવવું એ ભગવાનને ભારે પડી જાય એવું છે. આટલી બધી ભાષા, આટલા બધા ડ્રેસ, આટલા બધા ખાનપાન, આટલી બધી જુદી જુદી જાતના સંગીતો, જુદી જુદી જાતની કલાઓ, અને એ સમાજને ભેગો રાખીને આપણે જે કરીએ છીએ એ જ દિશામાં આપણે આગળ ચાલીએ. આપણા 2-3 મોટા, આપણે ત્યાં મને કોઈ કોઈ વાર ડર લાગે તો એ વાતનો ડર છે કે આ દેશમાં ભાષાનો સવાલ જો નહીં ઉકલે તો કદાચ આપણે નહીં ટકી શકીએ. એક બહુ જ અઘરો સવાલ છે, પણ કદાચ ન ટકી શકીએ. અને બીજું, જ્યાં સુધી આ સમાજ એક ન થાય, આજે આપણે બધા આપણી જાતને ભારતીય કહીએ છીએ, બરાબર, ભારતીય છો ખરા, તમે હિન્દુ છો, મુસલમાન છો, ખ્રિસ્તી છો, વાણિયા બ્રાહ્મણ છો, દલિત છો, ગુજરાતી છો, બંગાળી છો, મરાઠી છો, હિન્દુસ્તાની ક્યાંય જોયો? હિન્દુસ્તાની થઈએ તો લોકશાહી પાકી થઈ જાય. આપણા દેશની લોકશાહી, ભારતની પર્ટિક્યુલર લોકશાહી, એ ઘણા બધા વિશ્વના નિષ્ણાતોએ ઘણી બધી વાર એવા સ્ટેટમેન્ટ કર્યા છે કે સમજવી બહુ અઘરી છે, એનું સ્ટડી કરવો પડે, એનું રિસર્ચ કરવું પડે, એ પ્રકારની લોકશાહી છે. તો આ લોકશાહી વિશ્વના બીજા બધા દેશોથી જુદી કઈ રીતે પડે છે, એવી કઈ લાક્ષણિકતાઓ છે?
બેન, જે દેશો આજે જે 20 દેશો લોકશાહીના લિસ્ટમાં આવ્યા છે, ત્યાં લોકશાહી એ ધરતીમાંથી ઉગેલું ઝાડ છે. આપણા દેશમાં લોકશાહી છે ને એ કુંડામાં ઉછેરેલો રોપ છે, આટલો તફાવત છે. પૂછવા દો લોકોને. સેકન્ડ રાઉન્ડમાં પબ્લિક, આપણે લોકોના પ્રશ્નો બીજા રાઉન્ડમાં લઈશું. ભલે બેન, નમસ્કાર. થેન્ક યુ સો મચ. દાદા, કોઈ પણ જાતના બખતર વગર સવાલોના તીર ઝીલવા માટે આતુર પણ છે અને સજ્જ પણ છે, પણ સેકન્ડ રાઉન્ડ ડેફિનેટલી આપણે એક અરેન્જ કરીશું જ્યારે આપણે તમારામાંથી પ્રશ્નોને આવકારીશું. અત્યારે આજની આ ચર્ચાને હવે એના બીજા તબક્કા તરફ આગળ વધારીએ. ત્રિપુટીમાંના જે બીજા વક્તા છે એ તરફ આપણે આગેકૂચ કરીએ. સૌ જાણે છે કે આમ તો કોઈ પણ સંચાલકની ભૂમિકા એ મંચસ્થ મહાનુભાવો કે વક્તાઓ જે પણ હોય એમનો પરિચય આપવાની અને એમને શ્રોતાઓની સામે રજૂ કરવાની હોય, અને એ કામ લગભગ મોટાભાગના સંચાલકો ખૂબ કુશળતાની સાથે સહજતાથી કરી જ લેતા હોય છે. પણ ક્યારેક ક્યારેક કોઈ વક્તા એવા આવી જાય કે જેમને રજૂ કરવા થોડું અઘરું બની જાય. એમની હાજરી માત્રથી સંચાલકની તમામ કુશળતા અને સહજતા રફે દફે થઈ જાય અને એની માટે બહુ મોટી ચેલેન્જ બની જાય વક્તા વિશે કંઈ બોલવું, એનો પરિચય આપવો. એ કારણ કે ક્યારેક ક્યારેક કેટલી પ્રતિભાઓ એટલી વિશિષ્ટ હોય, એમણે કરેલા કામો એવા ઉત્તમ હોય કે એને 10-12-15 વાક્યમાં સમજાવવા એ ખૂબ અઘરા, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કહી શકાય એવા ટાર્ગેટ હોય. અત્યારે એક્ઝેક્ટલી હું પણ એ જ દ્વિધામાંથી પસાર થઈ રહી છું, બિકોઝ મારે એક એવી વ્યક્તિનો પરિચય આપવાનો છે કે જે પોતે પણ અત્યારે સાંભળી રહ્યા છે કે હું એમનો પરિચય આપું છું. બેઝિકલી વી હેવ ધ વેરી ફેમસ રાઇટર, ડિરેક્ટર. એમણે ગીતો લખ્યા છે, એમણે પટકથા લખી છે, એમણે સંવાદ લખ્યા છે, એમણે રંગભૂમિથી લઈને સિરિયલ્સથી લઈને ફિલ્મો સુધી પોતાના અજવાળા પાથર્યા છે. આ બધું તો છે જ, આ બધું જ છે. એમણે માન ગઈ મુગલે આઝમ, ખૂબસૂરત કે ક્યા દિલ ને કહા, કે પછી પટેલ કી પંજાબી શાદી જેવી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે, ઉપરાંત લેટેસ્ટ ઇન્દુ સરકાર જેવી મજબૂત પટકથાવાળી ફિલ્મ એની પટકથા એમણે લખી છે. આટલું બધું કર્યું છે તેમ છતાંય એમના વ્યક્તિત્વનું એક બીજું પાસું છે, એમની એક આગવી ઓળખ છે જેનો ઉલ્લેખ હું અત્યારે કરવા ઈચ્છું છું, અને એ છે એમના નામની પાછળ લાગતું નામ, એટલે કે છેલ. છેલ પરેશમાંના છેલ, જેમના રંગસૂત્રો સંજયભાઈમાં ગજબનો રંગ લાવ્યા છે. ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના પાયોનિયર કહી શકાય એવા છેલભાઈ વાયડા, એમના જનીન જેમની અંદર છે એમને હવે આપણે બોલાવવા જઈ રહ્યા છીએ. મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવત તો આપણે સૌ જાણતા હતા, પણ ક્યારેક ક્યારેક ઈંડા પોતાની કુશળતાથી, પોતાની પ્રતિભાથી, પોતાની છટાથી એ કક્ષાએ પહોંચી જાય કે ખુદ મોરને ગૌરવ થાય એવી પરિસ્થિતિ ક્યારેક જ સર્જાતી હોય છે, અને એ આ કિસ્સામાં છે. સંજયભાઈ આજે બોલિવૂડમાં જે કક્ષાએ છે, ગુજરાતીઓનું નામ એમણે જે કક્ષા સુધી પહોંચાડ્યું છે, એના કારણે આજે છેલભાઈ તો નથી, પણ જો એ હોત તો એમને જેટલું ગૌરવ થાત એટલું જ ગૌરવ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને થાય છે, કારણ કે આપણે ગુજરાતી છીએ અને સંજય છેલ ગુજરાતી છે, બોલિવૂડમાં આ કક્ષાએ છે, એ વાતે આપણી છાતી ગજગજ ફૂલે છે. તો તારું ગુજરાતીપણું મહેક્યું છે ત્યાં પણ એટલું, તારું ગુજરાતીપણું મહેક્યું છે ત્યાં પણ કેટલું, તું રહે છે એ મલક ગુજરાત લાગે છે મને. ખલીલભાઈની આ સરસ મજાની લાઇન્સ એમના માટે કહેવાની એટલે ઈચ્છા થાય કારણ કે આજે એ ફિલ્મોમાં ગુજરાતીઓની વાત કરવાના છે, અને આ વિષય પર અધિકારપૂર્વક બોલી શકે એવી સજ્જતા અને યોગ્યતા એમનામાં છે
કારણ કે ફિલ્મોમાં જે ગુજરાતી મેરેથોન છે એ આખે આખી મેરેથોનને એની અગ્રીમ હરોળમાં ક્યાંક લીડ કરી રહેલા જે નામો છે એમાંનું એક નામ છે સંજય છેન. જોરદાર તાળીઓથી એમને બોલાવીએ. નમસ્કાર. સંસ્કૃતમાં એક શ્લોક છે, શતેષુ જાયતે શુરઃ વિદ્વાન સહસ્ત્રેષુ વક્તા દસ સહસ્ત્રેષુ દાતા ભવતી વાનવા. સોમાંથી એક શૂરવીર હોય, હજારમાંથી એક વિદ્વાન હોય, દસ હજારમાંથી એક વક્તા હોય, અને દાતા તો બને કે ન બને, હોય કે ન હોય ખબર પણ ના પડે. મારી મુશ્કેલી એ છે કે નગીનદાસભાઈ જેવા વક્તા અને વિદ્વાન પછી મારે બોલવાનું છે, પણ મને એમ થાય છે કે આપણી આ સૌરાષ્ટ્રની પ્રજા બહુ દાનવીર છે એટલે મને સહન કરી લેશે અને તાળી પાડશે. આજે આપણે મધર્સ ડે પર મળ્યા છીએ. મધર્સ ડે, માતા, માતૃભાષા, માતૃભાષા આપણી ગુજરાતી અને ગુજરાતીઓનું ફિલ્મમાં, બોલિવૂડમાં પ્રદાન, એ વિશે મારે બોલવાનું છે. મને બહુ ગર્વની વાત એ કહેતા થાય છે કે હિન્દુસ્તાનની પ્રથમ ફિલ્મ દાદાસાહેબ ફાળકેએ બનાવી હતી અને એને ફાઇનાન્સ આપનારો માણસ ગુજરાતી હતો, મયાશંકર ચીમનભાઈ ભટ્ટ, અને એ પણ જામનગરનો. જો એ માણસ ન હોત તો દાદાસાહેબ ફાળકે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ શક્યા ન હોત, કેમેરા આવત નહીં, ફિલ્મની કાચી પટ્ટી મળત નહીં અને ફિલ્મ બનત નહીં. હિન્દુસ્તાનનો સૌથી પહેલો સ્ટુડિયો, જે અત્યારે તો આપણે ફોરેનમાં બધા MGM ને હીરોઝ ને બધા મોટા મોટા સ્ટુડિયો છે, ફિલ્મ કંપની છે, એ સ્થાપનાર એક એવો માણસ જેમ ભારતના રાજકારણમાં સરદાર પટેલનું યોગદાન છે એટલું જ સરદાર ચંદુલાલ શાહનું યોગદાન છે. 153 પિક્ચર એમણે બનાવી હતી અને એ પણ જામનગરના હતા. રાજા રણજીતસિંહ પર એમને એટલું બધું માન, એટલો પ્રેમ કે એમણે એ ફિલ્મ કંપનીનું નામ રણજીત મૂવીટોન રાખ્યું હતું. અને જામનગર સાથે મારો નાતો બહુ જૂનો છે. આમ તો આ વાત નેતાઓ આજકાલ કહેતા હોય છે, પણ મારો ખરેખર છે, કારણ કે હું દ્વારકામાં જન્મ્યો હતો, મારા પપ્પા મુંબઈમાં હતા, એટલે મારી મમ્મી જે જન્મ્યા પછી પહેલી વાર કંઈક અહીંયા આવી હતી એ જામનગર આવી હતી, એ જે પહેલું શહેર મેં મારી નાનકડી આંખોથી જોયું હતું એ જામનગર હતું. અને 1990માં જ્યારે હું ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, જ્યારે ક્લેપ આપતો, ત્યારે પહેલો શોટ જે માધુરી દીક્ષિતના ચહેરા પર મેં થોડુંક એને જોતા જોતા અને થોડુંક ડરતા ડરતા આપેલો, એ નવાનગર પેલેસ નામની ઊટીની એક જગ્યામાં આપેલો. નવાનગર એટલે કે જામનગર. એટલે જામનગરમાં જ્યારે હું ગુજરાતી વિશે વાત કરવાની કોશિશ કરું છું ત્યારે મને એમ લાગે છે કે હું મારા મોસાળમાં આવ્યો છું. ગુજરાતીઓ જો હિન્દી ફિલ્મોમાં ના હોત ને તો મને વાત કહેતા જરા પણ અતિશયોક્તિ લાગતી નથી. ગુજરાતી ફિલ્મ, ગુજરાતી લોકો ન હોત તો બોલિવૂડ કદાચ અસ્તિત્વમાં જ ન આવત. અને એના દાખલા દલીલના મારી પાસે એના પુરાવાઓ છે. આજે મધર્સ ડે છે, ખરેખર સૌથી વધારે કોઈ બેજવાબદાર માં હોય જે દરેક પિક્ચરમાં પોતાના છોકરાને ખોવાડી નાખે એ નિરૂપા રોય ગુજરાતી હતા. જે પિક્ચર એમાં છોકરાઓને ખોવાડી નાખે, અમર અકબર એન્થનીમાં, પરવરિશમાં, છોકરાઓ જ ખોવાઈ જાય, પછી છેવટે મળે. હવે આવી માં કોણ હોઈ શકે? એમનું મૂળ નામ કોકિલા અને ફિલ્મનું નામ નિરૂપા રોય. નગીનદાસભાઈએ વાત કેટલી સરસ કરી કે આજે આટલી બધી બહેનો, સ્ત્રીઓ જે મુક્તપણે ભારતમાં વિકાસ કરી રહી છે, વિચરી રહી છે, સ્ટેજ પર છે. એ જમાનામાં હિન્દી ફિલ્મોમાં કે મનોરંજનના ક્ષેત્રમાં કન્યાઓને મોકલવું, સ્ત્રીઓને મોકલવું એટલું સારું ગણાતું નહીં, શાનની વાત નહોતી. પણ છતાં પણ આપણા માટે ગર્વની વાત છે કે હિન્દુસ્તાનની પ્રથમ સંગીતકાર સ્ત્રી જે હતી એ ગુજરાતી હતી, સરસ્વતી દેવી. મૂળે પારસી હતા. સૌથી પહેલો ફિલ્મનો મોટો બંધાયેલો સ્ટુડિયો જે બન્યો મિનર્વા મૂવીટોન,
એ સોહરાબ મોદીએ બનાવ્યો, જે ગુજરાતી એક્ટર, લેખક, દિગ્દર્શક હતા અને એ સમયે એણે પૃથ્વી વલ્લભ જેવી ફિલ્મ કનૈયાલાલ મુનશીની નોવેલ પરથી બનાવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે હિન્દીના મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદનું નામ મુનશી પ્રેમચંદ કઈ રીતે પડ્યું. તેઓ હિન્દીમાં નહોતા લખતા, તેઓ ઉર્દુમાં લખતા હતા, ઉર્દુમાં ભણેલા, પછી હિન્દીમાં એની લિપિ જે લિપ્યાંતરણ થયું હશે, લિપિ છે અહીંયા એટલે મને યાદ આવ્યું કે અનુવાદ થયા હશે. એનું નામ મુનશી પ્રેમચંદ એટલા માટે પડ્યું કે કનૈયાલાલ મુનશી અને પ્રેમચંદે સલીમ જાવેદની જેમ જોડી બનાવીને અમુક ફિલ્મો લખી હતી અને ત્યારથી પ્રેમચંદનું નામ મુનશી પ્રેમચંદ પડી ગયું. આ જ રાજકોટના, જામનગરના ગુણવંતરાય આચાર્યએ અનેક ફિલ્મો લખી હતી અને સ્ટુડિયોમાં એ ખૂબ લોકપ્રિય હતા. એમની એક ફિલ્મ, એના એમની એક નવલકથા હતી, એના પરથી બની હતી છીન લે આઝાદી, શક્કર બાર પરથી પુષ્કળ ફિલ્મો લખી. અને સૌથી વધારે એક સાથે 10-20 વર્ષમાં ફિલ્મ લખવાનો કોઈનો રેકોર્ડ હોય, હું રાઇટર છું એટલે મને રાઇટર પર જરાક વધારે અનુકંપા, પ્રેમ, લાગણી, દયા છે. સૌથી વધારે ફિલ્મો કોઈ લખી હોય તો એ મોહનલાલ દવે નામના લેખક હતા, જેણે 150 ફિલ્મો લખી હતી અને દર વીકમાં એક ફિલ્મ બનાવતા હે લખતા, દર વીકમાં એક ફિલ્મ. મહાત્મા ગાંધીજીએ ઘણા મહાન કામ કર્યા અને ઘણી ભૂલો પણ કરી છે. હું તો બહુ ગાંધીનો બહુ મોટો ફેન છું અને આજે કોઈ ગાંધીનું નામ લે ત્યારે ધ્રાસકો પડે છે કે આ શું બોલશે. પણ ગાંધીજીમાં એક કમી એ હતી કે એ કહેતા કે સિનેમા ફિલ્મો જોવી ન જોઈએ, પડછાયાનો ખેલ છે, એ સમાજને બગાડશે. પણ છતાં બી મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી, આપણા સૌના મહાત્મા ગાંધીએ એક જ ફિલ્મ જોઈ હતી, રામ રાજ્ય, અને એ આપણા ગુજરાતી વિજય ભટ્ટે બનાવી હતી. એ જ વિજય ભટ્ટના પુત્ર અરુણ ભટ્ટ, વિક્રમ ભટ્ટ, હવે એના પૌત્ર ચિરંતન ભટ્ટ, એના પુત્ર પ્રવીણ ભટ્ટ જે કેમેરામેન છે, આખો પરિવાર ચાલે છે. આલિયા ભટ્ટના દાદા અને મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ, એમણે લગભગ 125 ફિલ્મોનું ડિરેક્શન કરેલું ગુજરાતી ભાવનગરના, અને એટલા બધા સક્સેસફુલ ડિરેક્ટર હતા ત્યારે તો મોબાઈલનો જમાનો હતો નહીં, તો એક જ સ્ટુડિયોમાં એક સાથે 4 ફિલ્મના સેટ લગાડતા અને ચારે જગ્યાએ ડિરેક્શન આપતા અને વચ્ચે વચ્ચે ફોનથી ડિરેક્શન આપતા કે અહીંયા પેલો શોટ લગાડ, અહીંયા પેલો શોટ લગાડ. 100 ફિલ્મો તો જ બને ને. મને એ વાત કહેવાનું બહુ જ આજે ગમી રહ્યું છે કે નગીનદાસભાઈ જેવા વિદ્વાન મારી સામે શ્રોતા તરીકે છે, સાંઈભાઈ છે, અને લોકશાહીની વાત કરી, લોકશાહીની વાત કરી તો મને કહેવાનું બહુ ગમે છે કે હું 20-23 વર્ષથી એવી ઇન્ડસ્ટ્રીમાં છું, બોલિવૂડમાં, જ્યાં કોઈ મને મારો ધર્મ, મારી જાતિ, મારા અક્ષર, મારી ભાષા કંઈ જ પૂછતું નથી, માત્ર મારી ટેલેન્ટ પૂછે છે. અને એટલે બોલિવૂડ સૌથી મોટી ડેમોક્રેસી છે. જ્યારે અંધારું થાય છે અને પડદા પર ફિલ્મ શરૂ થાય છે ત્યારે તમારી બાજુમાં ચાવાળો પણ હોઈ શકે, પકોડાવાળો પણ હોઈ શકે, મિલ માલિક પણ હોઈ શકે, ડૉક્ટર પણ હોઈ શકે, પ્રોફેસર બી હોઈ શકે, આ બધા એક સાથે અંધારામાં જે કળા માણે છે એ છે બોલિવૂડ, એ છે આપણી ફિલ્મો. એ પહેલાં ફિલ્મો માત્ર મનોરંજન, કલા માત્ર દરબારી આઈટમ હતી કે સાધુ મઠોની આઈટમ હતી કે બહુ જ મોટા મોટા લોકો માણી શકતા. ઘરે કોઈ ગવૈયાને બોલાવે, કોઈ લેખકને બોલાવે, કોઈ વક્તાને બોલાવે. પણ જ્યારથી ફિલ્મો આવી ત્યારથી આપણે સૌ એક થયા છીએ, અમર અકબર એન્થનીની જેમ. આ દેશની એકતા કોઈએ ટકાવી હોય તો એકમાત્ર હિન્દી ફિલ્મે ટકાવી છે, એ વાત કહેવામાં કોઈ જ ખોટી વાત નથી. કારણ કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે અલગ અલગ ભાષા ધર્મના માણસો છીએ, પણ છતાં બી આપણે હિન્દી ફિલ્મને કારણે કનેક્ટેડ છીએ. આપણી હિન્દી, આપણી ભાષા, આપણા વિચાર, આપણા સંસ્કાર એ બધા જ ફિલ્મોથી કનેક્ટેડ છે. અને એમાં ગુજરાતીઓ 1957માં એ વખતે એક ફિલ્મ ગઈ હતી ઓસ્કાર એવોર્ડ માટે. ત્યારે એવું કોઈ મીડિયા નહોતું, ત્યારે કોઈ એવું કેમ્પેનિંગ નહોતું, ત્યારે કોઈ એડવર્ટાઇઝિંગ નહોતી, અને એકમાત્ર ફિલ્મ ત્યારે ગઈ હતી અને જે નોમિનેટ થઈ હતી ટોપ 4 ફોરેન લેંગ્વેજની પિક્ચર, એટલે અંગ્રેજી સિવાયની ભાષાઓમાં વર્લ્ડની
138 ભાષામાં જે ફિલ્મો બનતી હતી એમાંથી જે ચાર ફિલ્મો સિલેક્ટ થઈ એમાંની એક ફિલ્મ સિલેક્ટ થઈ હતી એ હતી મધર ઇન્ડિયા, અને મધર ઇન્ડિયા બનાવી હતી ગુજરાતી મહેબૂબ ખાને. એ અહીંયા ચીખલી પાસે ચાપલધારા કે વાગલધારા ગામનો માણસ, ભણ્યા નહોતા, મુંબઈ ગયા, એને સ્પોટબોય તરીકે કામ શરૂ કર્યું, એટલે એકદમ નીચેથી પિયુન તરીકે, અને પછી એણે પોતાનો સ્ટુડિયો બનાવ્યો મહેબૂબ સ્ટુડિયો, અને એ પિક્ચરનું નામ રાખ્યું મધર ઇન્ડિયા, અને મધર ઇન્ડિયા ઓસ્કાર એવોર્ડ સુધી પહોંચી. વિચાર કરો. અને એ માણસે, તમને ખબર છે, એ ફિલ્મની સ્ક્રિપ્ટ જે લખી હતી એણે હિન્દીમાં નહોતી લખી, એણે ગુજરાતી લિપિમાં લખી હતી, કારણ કે એને હિન્દી આવડતું જ નહોતું, ઉર્દુ આવડતું જ નહોતું. પણ આપણને વાત ખબર નથી. આપણા પ્રજાના હીરો અલગ છે, આપણા પ્રજાનાયકો અલગ છે, આપણને ઉદ્યોગપતિઓ ગમે છે, આપણને મોટા મોટા નેતાઓ ગમે છે, આપણે કલાકારો માટે થોડા કંજૂસ છીએ, થોડા ઉદાસીન છીએ. પ્રેમ હશે આપણને, પણ આપણે આપણા કલાકારોને ખભે ઉચકતા નથી. આપણે, એ વાતનું મને ગર્વ છે કે હિન્દી ફિલ્મ જ્યારે બનતી હોય અને એનો બિઝનેસ થતો હોય ત્યારે એમાં અમુક એગ્રીમેન્ટ બનતા હોય કે આ પિક્ચરમાં શાહરૂખ ખાન હીરો છે કે આમિર ખાન છે, તો એને કારણે આ ફિલ્મ વેચાઈ શકે. પણ એકમાત્ર સંગીતકાર એવો હતો કે જો એ ફિલ્મ કરવા માટે રાજી થાય તો ફિલ્મ વેચાઈ જાય, એ શંકર જયકિશન. એમાં જયકિશન પંચાલ એ ગુજરાતી હતા, આપણા વલસાડ પાસેના. કમસે કમ એમના માટે તાળી પાડો. હિન્દી ભાષામાં અને ભારતની બધી જ ભાષામાં દેવદાસ 12 વાર બની છે, અને એટલી જ વાર બની છે ભક્ત નરસિંહ આપણા જૂનાગઢના. કલ્યાણજી આણંદજી એટલા મોટા સંગીતકાર કે એમણે જોની લીવર, અમિતાભ બચ્ચન, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, મનહર ઉદાસ, પંકજ ઉદાસ જેવા અનેક લોકોને ચાન્સ આપ્યો અને એ લોકોને આંગળી પકડીને સ્ટેજ પર લઈ આવ્યા. એ કલ્યાણજી આણંદજી આપણા ગુજરાતના કચ્છના ભાઈઓ. અને સૌથી મોટી વાત તો એ છે કે ઓશો રજનીશ, ઓશો રજનીશને સ્ટાર બનાવવામાં કલ્યાણજી આણંદજીમાં અને કલ્યાણજીભાઈનો બહુ મોટો ફાળો હતો. એમણે એમ નોર્મલ આવા કોઈક પ્રસંગમાં એમને સાંભળ્યા, પછી એમણે મુંબઈ બોલાવ્યા, અને પછી એમણે વુડલેન્ડમાં ફ્લેટમાં રાખ્યા, અને પછી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઓળખાણ કરાવી, અને પછી રજનીશ બન્યા. આ કલ્યાણજીભાઈની દૂરદ્રષ્ટિ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી છે મારી પાસે કે ગોંડલના છે સાહેબ, એટલે હું તમને કહું. પ્રભાશંકર પટણી ભાવનગરના દિવાન, એના ભત્રીજાઓ પટણી ભાઈઓનો 1920 કે 1930માં એક ફિલ્મ સ્ટુડિયો હતો, સૌરાષ્ટ્ર ફિલ્મ સ્ટુડિયો એ નામે કંપની હતી, અને ગોંડલ રોડ પર હતી. એ ટાઈમે એક પંચોલી ભાઈ હતા, દલસુખ પંચોલી નામ હતું, એમણે લાહોરમાં સ્ટુડિયો ખોલ્યો હતો એ જમાનામાં, અને પ્રાણથી માંડીને ઓમપ્રકાશથી માંડીને મોટા મોટા કલાકારોને એમણે લોન્ચ કરેલા. અને વિચાર કરો કે એમની પાસે એ વખતે એટલી બધી સંપત્તિ હતી કે એમ કહેતા કે અડધું લાહોર એ ખરીદી શકત. અને આ ગુજરાતી ભાયડાનું ખમીર જુઓ કે એ લોકોએ ફિલ્મમાં જ પૈસા કમાયા, નામ કમાયા, અને ફિલ્મોમાં જ ખોયા. સરદાર ચંદુલાલ શાહ, સર ચંદુલાલ શાહ છેવટે બધું જ ખોઈને બસમાં ટ્રાવેલ કરતા, કારણ કે બધી જ કમાયેલી કરોડોની રકમ એમણે ફિલ્મોમાં ખોઈ નાખી હતી. આ હતું એમનું ખમીર. ગુજરાતી લોકો ત્યારે ફિલ્મો ખરીદતા જ્યારે આપણી પાસે થિયેટરો નહોતા. સૌથી વધારે થિયેટરો બનવાની શરૂઆત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ, અને અત્યારે પણ જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ છે, જેટલા પ્રોડ્યુસર્સ છે, જેટલા ફાઇનાન્સર છે, એ બધામાં ચંદુલાલ શાહથી લઈને ભરત શાહ સુધીના ગુજરાતીઓ જ છે. શાહરૂખ ખાનને મુંબઈમાં મારી આંખ સામે પહેલી વાર કોઈએ બ્રેક આપ્યો હોય તો એ કુંદન શાહ, આપણા ગુજરાતી ડિરેક્ટર. આમિર ખાનને સ્ટેજ પર લઈને આંગળી ઝાલીને એક્ટિંગ શીખી હોય તો એ મહેન્દ્ર જોશી, આપણો ગુજરાતી નાટકનો ડિરેક્ટર. અને સલમાન ખાનને આંગળી પકડીને રાજશ્રી પિક્ચરમાં મેને પ્યાર કિયા માટે લઈ જનાર માણસ હની છાયા,
એ આપણા ગુજરાતી રાજકોટના ભાઈ, ફિલ્મ ડિરેક્ટર અને લેખક, બહુ સરસ માણસ. હમણાં જ એમનું દેહાંત થયું. ગુજરાતીઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રીતસરનું રાજ કર્યું છે. મેં તમને કહ્યું ને, આપણામાં જે એકતા છે, અમર અકબર એન્થની, એમાં આઈ વિશ કે આ ઓડિયન્સમાં કોઈ ડૉક્ટરો ન હોય. કારણ કે એક ડિરેક્ટરે એવી ફિલ્મ બનાવી હતી કે એક જણાના હાથમાંથી લોહી નીકળે, બીજામાંથી લોહી નીકળે, ત્રીજામાંથી નીકળે અને એક જણામાં જાય, એક મામાં જાય. અમર અકબર એન્થની, એ મનમોહન દેસાઈ, એ ત્યારના સૌથી સુપરહિટ ડિરેક્ટર હતા, જેણે એક જ વર્ષમાં 9 સુપરહિટ ફિલ્મો આપી હતી અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી નંબર 1 ડિરેક્ટર રહ્યા. અને જે પંજાબીઓ અને બંગાળીઓના રાજમાં બહુ અઘરું છે. અને મનમોહન દેસાઈ એવા ડિરેક્ટર હતા કે જે નિર્માતા એવા હતા કે જે ડિસ્ટ્રીબ્યુટરને કહેતા કે હું ફિલ્મ બનાવીશ, તમને દેખાડીશ નહીં, તમારે લેવી હોય તો લો, નહીં તો નહીં લો. અને એમની બધી જ ફિલ્મો હિટ થતી. વજુ કોટક, ચિત્રલેખાના સ્થાપક, એમણે કેટલી બધી ફિલ્મો લખી. અને મહેમૂદ પેલ્લા, જે સુપરસ્ટાર કોમેડીના મહેમૂદ પેલ્લા, નૂર મોહમ્મદ ચાર્લી નામના પહેલા કોમિક સ્ટાર થયા હતા, જે એ જમાનામાં 10,000 રૂપિયા લેતા હતા કે એને કોમેડી કરવા માટે મળે એટલા માટે. આ આપણી ગુજરાતીની શાન હતી. મારી પાસે તો એટલા બધા દાખલા છે. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું કે ગુજરાતીઓ માત્ર ફિલ્મો બનાવે છે એવું નથી, માત્ર ફિલ્મો ચલાવે છે એવું નથી, પણ માત્ર ફિલ્મોને માણે છે એટલું બી નથી, પણ સૌથી પહેલી વાર ફોરેનમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, લઈ જવાનું કામ પણ એક ગુજરાતી માણસે કર્યું હતું. એ ગુજરાતી માણસ હતો મહેશ મકવાણા, જેણે પોતાનું બધું જ વેચીને પહેલી વાર નાયરોબીમાં ફિલ્મ એણે રિલીઝ કરી હતી. અને ત્યાં કેટલા ગુજરાતીઓ, કેટલા હિન્દીઓ હશે ત્યાં, આટલું મોટું કામ કર્યું. હિન્દી ફિલ્મના મ્યુઝિકમાં ગુજરાતીઓનો બહુ જ મોટો ફાળો છે. મોહે પનઘટ પર નંદલાલ છીડ ગયો રે, આ ગીત તો તમે સાંભળ્યું હશે, મુગલે આઝમનું. એ આપણા જૂની રંગભૂમિના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલ ગીતની પ્રોપર કોપી છે. અને હમણાં જ્યારે 50 વર્ષે મુગલે આઝમ પાછું રિલીઝ કર્યું, ત્યારે એમના પૌત્રોએ કહ્યું કે આનું નામ હોવું જોઈએ, મારા દાદાનું નામ, કારણ કે એમણે ગીત લખ્યું ત્યારે એમની કોપીમાં એ નામ એડ કરવામાં આવ્યું. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા, એ એકચ્યુઅલી આપણા ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર નીનુ મજુમદારનું ગીત છે. એ રાજ કપૂરની કોઈ જૂની પિક્ચરમાં હતું અને રાજ કપૂરે ફરીથી સત્યમ શિવમમાં વાપર્યું હતું. દિલીપ ધોળકિયા, રજત ધોળકિયા, આ જે બે મોટા નામ છે, રજત ધોળકિયા એમના સંતાન અને દિલીપ ધોળકિયા મ્યુઝિક ડિરેક્ટર, જેમણે આંખનું અફીણી ગીત ગાયું છે. એમના વગર લક્ષ્મીકાંત પેરેલલ ટ્યુન બનાવતાની એમના મુખ્ય સહાયક હતા. અને તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, એનું રેકોર્ડિંગ સાંભળ્યું સંગીતકાર અજીત મર્ચન્ટ, અહીંયા જ દ્વારકા, બેટ દ્વારકાના માણસ. અને એ રેકોર્ડિંગ સાંભળીને રાજ કપૂરે કહ્યું કે આના પરથી હું ટ્યુન બનાવીશ અને આ ગીત હું વાપરીશ. એમણે પરમિશન આપી અને મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઇંગ્લિશતાની, એના પરથી ગીત બન્યું. સુહાગ પિક્ચરમાં બહુ ફેમસ ગરબો છે, ઓ માતરે સબસે બડી તેરી માત, એ આપણો ઓ રંગલો જામ્યો કાલિન્દ્રીને ઘાટ, એની આખી નાખી ટ્યુન એમાંથી લીધી છે. એક ફિલ્મ આવેલી બર્નિંગ ટ્રેન, એ ચાલી નહોતી એટલે બધાનું નામ ટર્નિંગ બ્રેન બનાવી નાખેલું. એ ફિલ્મની અંદર એક ગીત છે, પલ દો પલકા સાથ હમારા, પલ દો પલકા સાથ હમારા, પલ દો પલકી પલ દો પલકા યારાના, એ પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગુજરાતી ગીત છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું, મોહમ્મદ રફીએ ગાયું હતું. અને અત્યારે રેમો ફર્નાન્ડિસ, જે જામનગરના છે, એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. ડિરેક્ટર પણ છે અને કોરિયોગ્રાફર પણ છે રેમો ફર્નાન્ડિસ, એ જામનગરના માણસ. મેહુલ કુમાર, ક્રાંતિવીર ને એવી ઘણી બધી ફિલ્મો બનાવી, એ જામનગરના માણસ. અને રાજકોટમાંથી તો કેટલા બધા ટેલેન્ટ નીકળ્યા, કેટલી બી ટેલેન્ટ નીકળી, એનો તો કંઈ આપણે દાખલો આપીએ ઓછા છે. દેવાનંદની એક કાર્બન કોપી માણસ હતો સેવાનંદ, એના જેમ જ ચાલે, એની જેમ જ વાત કરે અને એની જેમ જ હશે,
અને એને લઈને એક આખી ફિલ્મ બની હતી અને દેવાનંદે કહ્યું મારાથી બેટર એક્ટિંગ કરે છે, સેવાનંદ નામ હતું એનું. એક હર્ક્યુલસ કરીને માણસ હતો, મૂળ નામ એનું દાઉદ, એ રાજકોટનો હતો અને એટલો મોટો પહેલવાન હતો કે બધી સ્ટન્ટ પિક્ચરમાં એ હોય, જ્યાં દારાસિંહને હોય ત્યાં એ હોય. અને છેલ્લે મહાભારત ફિલ્મ બની હતી એમાં એણે ભીમનો રોલ કર્યો હતો અને એ ટાઈમે ફિલ્મ કરવાના 15,000 રૂપિયા લેતો હતો. આપણા દરેકે દરેક પ્રાંતમાંથી ગુજરાતી પણાની ટેલેન્ટની બોલિવૂડમાં ફિંગરપ્રિન્ટ છે, એ ફિંગરપ્રિન્ટ ક્યારેય ભૂસાશે નહીં. આપણા જામનગરના એક ક્રિકેટર સલીમ દુરાની, એમણે એઝ એ હીરો કામ કરેલું બીઆર ઈશારાની ફિલ્મ ચરિત્રમાં. અને ગુજરાતીઓ ધંધામાં એ બહુ પાકા. કલ્યાણજીભાઈ પાસે એક માણસ ગયા પ્રોડ્યુસર અને કહ્યું કે મને ફિલ્મનું ટાઇટલ જોઈએ. જ્યારે ટાઇટલ કહો ને, મારી વાર્તામાં સમજ જતું નથી ટાઇટલ શું હોવું જોઈએ કે ટાઇટલથી ફિલ્મ ચાલે. તો કલ્યાણજીભાઈએ કહ્યું તમારી ફિલ્મમાં ઢોલ છે કે ના, કે નગારા છે કે ના. તો ટાઇટલ મિલ ગયા, ના ઢોલ ના નગારા. અને મારી સામેનો દાખલો છે કે શાહરૂખ પાસે એક ગુજરાતી પ્રોડ્યુસર આવેલો, નામ નહીં લઉં, મારો મિત્ર છે. એ આવ્યો અને એણે શાહરૂખને કહ્યું કે શાહરૂખ ત્યારે બહુ બિઝી હતો, એ 50-એક પિક્ચરો એણે સાઈન કરી હતી, નવો નવો હતો. તો કહ્યું મારે તમને એક વાર્તા સંભળાવી છે. તો શાહરૂખે કહ્યું એક કામ કરો, હમણાં હું બિઝી છું, શૂટિંગ ચાલે છે, તમે 2-3 મહિના પછી આવો. તો કહે કે ના ના, મારે બસ તમારે 5 મિનિટમાં સ્ટોરી સમજાવવી છે. 5 મિનિટમાં તમે ફિલ્મની સ્ટોરી 3 કલાકની કે આમ, મુજબ સિર્ફ 5 મિનિટ દીજીએ ના, 5 મિનિટ મેં આપકો પૂરી કહાની સુના દૂંગા. શાહરૂખ કીધું કાંઈ વાંધો નહીં, તમે 10 મિનિટ લો ચાલો, તો ફિર મેં 2 સુનાઉંગા. શાહરૂખ કીધું નહીં, એક જ સંભળાવો પણ 15-20 મિનિટમાં સંભળાવો. કે નહીં નહીં, 15 મિનિટ ક્યાં, 5 મિનિટમાં હો જાયગી. દેખો ફિલ્મ કી સ્ટોરી ક્યાં હે, દો ભાઈ હૈ, એક ચોર હૈ ઓર દૂસરા પુલિસ હૈ, બાકી કી સ્ટોરી તો આપકો પતા હૈ. તો શાહરૂખે કહ્યું કે મારે કયો રોલ કરવાનો છે, ચોર કા કરો તો ચોર કા કરો, પુલિસ કા કરના હૈ પુલિસ કા કરો, હમકો ક્યાં લેણા દેના. આ ગુજરાતી મેન્ટાલિટી. અને પછી નવાઈની વાત તો એ છે કે ત્યારે શાહરૂખ એના પર હસ્યો, બધા હસ્યા, પણ શાહરૂખે 5 વર્ષ પછી એ માણસ સાથે કામ કર્યું પણ એ ફિલ્મ પણ કરી. તાળી આના પર આવવી જોઈએ. ગુજરાતીઓ આજે એ વાતનું ગર્વ લઈ શકે કે જેટલા નંબર 1 ડિરેક્ટર છે એમાં સંજય ભંસાલી ગુજરાતી છે, વિપુલ શાહ ગુજરાતી છે, ઉમેશ શુક્લ ગુજરાતી છે, કુંદન શાહ હમણાં જ એક્સપાયર થઈ ગયા, ઇન્દ્રકુમાર ગુજરાતી છે, અબ્બાસ મુસ્તાન ગુજરાતી છે. ગુજરાતી ક્યાં નથી? રોબિન ભટ્ટ જેમણે લગભગ 150થી ઉપર ફિલ્મો લખી એ ગુજરાતી છે. નીરજ વોરા જે મારા પરમ મિત્ર જે હમણાં જ ગુજરી ગયો, એણે મારી સાથે રંગીલા અને ઘણી બધી ફિલ્મો લખી હતી, એણે લગભગ રાજ કર્યું હતું. આપણી પાસે ગર્વનો વિષય છે કે પરેશ રાવળ અને મનોજ જોશી જે બે એવા કલાકાર છે કે જેની સામે હિન્દી ફિલ્મના મોટા મોટા કલાકારો પણ એક્ટિંગ કરતા ધ્રુજે છે. અને પરેશ રાવળ મારા મિત્ર છે એટલે નહીં, અને બહુ ગમે છે એટલે નહીં, પણ એક મેં બધા સ્ટાર સાથે કામ કર્યું છે. પણ પરેશ રાવળ માત્ર એક એવો કલાકાર છે કે તમે એને સીન આપો તો આમ પહેલી વાર વાંચે, એમ છાપું વાંચતો હોય એમ, પણ છતાં પણ તમે લખ્યું હોય, તમે વિચાર્યું હોય, એનાથી વિશેષ સરસ રીતે બોલી શકે કે અભિનય કરી શકે. એ જે પરકાયા પ્રવેશની રોલમાં ઘૂસવાની જે તાકાત છે, જે તૈયારી છે, એ બહુ ઓછા કલાકારોમાં છે. હું નામ નહીં લઉં પણ મોટા મોટા કલાકારો એવા છે કે જે પહેલાં સ્ક્રિપ્ટ લે, પછી વાંચે, પછી એનું મંથન કરે, અને પછી એને 5 સવાલો પૂછે કે આમાં હું શું પહેરીશ, શું કરીશ, શું નહીં, અને પછી એનું પરફોર્મન્સ પાછું દરેક પિક્ચરમાં સેમ જ હોય. પણ પરેશ રાવળને તમે બદલાય નહીં, 3 કલાક ડિસ્કશન કરે કે મારે કપડાં કયા પહેરવા, શું કરવું, મારો રોલ કેવો છે, અને પછી પહેરે સફેદ શર્ટ અને જીન્સ. આવા કલાકારોની વચ્ચે પરેશ રાવળ એવો જીવંત કલાકાર છે કે તમે એની સામે છાપું આપશો તો પણ એવું ભાવવાહી વાંચશે કે આપણને એમ લાગે કે ટાગોરની ગીતાંજલિ વાંચી રહ્યા છે. રાજેશ ખન્ના બહુ મોટા સુપરસ્ટાર, એમના જીવનમાં, એમના ઘડતરમાં એક ગુજરાતી માણસનો હાથ, પ્રબોધ જોશીનો, નાટ્યકાર પ્રબોધ જોશી. એમની એક નાટકની એકોક્તિ, રાજાને ગમી તે રાણી, એ નાટકની એકોક્તિ રાજેશ ખન્નાએ ભાવવાહી રીતે વાંચી ફિલ્મફેર કોન્ટેસ્ટમાં, અને એમને 5 નિર્માતાઓએ એક સાથે સાઇન કર્યા અને રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યા. મરતા દમ સુધી એ ભૂલી શક્યા હતા કે જો પ્રબોધ જોશી ન હોત તો રાજેશ ખન્ના ન હોત.
જેટલા હિન્દી સ્ટાર છે બધાને લગભગ ગુજરાતી આવડતું હોય છે, કારણ કે દરેક ખૂણામાં ગુજરાતી છે, દરેક ખૂણામાં. એકવાર મને વર્ષો પહેલાં એક ટીવીના કામ માટે એવોર્ડ મળેલો દિલીપ કુમારના હાથે, તો હું તો ગદગદ થઈ ગયો. દિલીપ કુમાર પાસે ગયો અને મેં કહ્યું કે મેં રાઇટર આપને મુજે એવોર્ડ દિયા, ફોટો ખીંચના હે. તો મને પૂછ્યું નામ ક્યાં હૈ, મેં કહ્યું સંજય છેલ. મને કે સુના હુઆ હૈ, મેં કહ્યું મેરે ફાધર છેલ આમ તેમ. ગુજરાતી હો? મેં તો હા, મારી બોલવાની સ્ટાઇલ પરથી લાગ્યું હશે. પછી દિલીપ કુમારે મારી સામે ગુજરાતીમાં એ બોલ્યા કે દિવાળીના દિવસોમાં ફટાકડા ફટફટ થાય, નાના મોટા ખુશ થાય અને બાળકો હરખાય. અને ઉમાશંકર જોશી કે સુરેશ દલાલ બોલી શકે એટલું શુદ્ધ ગુજરાતી એ મારી સામે અડધો કલાક બોલ્યા. મેં એને પૂછ્યું કેમ, તો કે મારા બધા મેક્સિમમ ફ્રેન્ડ્સ છે ગુજરાતીઓ છે. આ ગુજરાતીનો પાવર. આશા પારેખ એવી હિરોઈન કે જે એ જમાનામાં માત્ર ડાન્સને કારણે એમને રોલ મળતા, અને એમણે રાજેશ ખન્નાથી માંડીને દિલીપ કુમાર સુધીના દરેક રેન્જના એક્ટર સાથે કામ કર્યું, અને એના પછી સમાજ સેવા કરી, એના પછી એમણે આશા પારેખ હોસ્પિટલ ખોલી અને ખૂબ કામ કર્યું. ગુજરાતી કલાકારો જેટલું કમાય છે, નામ કમાય છે, એટલી જ એમને સામાજિક ઇજ્જત પણ મળે છે પ્રોડ્યુસરોને ડિરેક્ટરોને, કારણ કે આપણે ગુજરાતીઓ ગમે એવા છીએ. હું બહુ જાતિવાદી ને ભાષાવાદી માણસ મૂળમાં છું નહીં, બહુ જ સેક્યુલર અને બહુ જ સમતા એકરંગીતાને માનનારો માણસ છું, પણ મને અન્ય લોકો સાથે કામ કર્યા પછી મને એક વસ્તુ સમજાય છે કે ગુજરાતી ખૂનના ડીએનએમાં એક પ્રકારની એવી ખાનદાની છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી. ગુજરાતી નિર્માતા ઉઠી જાય છે ને તો પણ થોડું થોડું પેમેન્ટ આપીને જાય છે. ગુજરાતી એક્ટર જો નિર્માતા ઉઠી ગયો હોય તો એના પૈસા થોડા જતા પણ કરે છે, અને આનો મને અંગત અનુભવ છે. બાકી તો હિન્દી ફિલ્મોના બોલિવૂડમાં તો એવું છે કે તમારી સામે જો કફન રાખ્યું હોય તો એના બી 2x2 પીસ કરીને લઈ જાય. એ વચ્ચે ગુજરાતીઓએ આટલું સરસ રાજ કર્યું છે. મારી પાસે કહેવાની એટલી બધી મેટર છે, પણ મને લાગે છે કે મારી માહિતીઓથી તમે કદાચ કંટાળી જશો, એટલે હું અહીંયા અટકું છું. અને બાકીના મારા રમૂજી અનુભવો, ઇન્ટરેસ્ટિંગ વાતો જે આમાં વધી છે એ હું સવાલ જવાબમાં કહીશ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સંજયભાઈ. સંજયભાઈ અને સાયરામભાઈ બંને સાથે આપણે છેલ્લે પ્રશ્નોત્તરીનો દોર ફરીથી લઈશું એક સાથે. એ પહેલાં આજના ત્રીજા વક્તાને ઇન્વાઇટ કરવાની ઘડી આવી પહોંચી છે. મુઠ્ઠી ઉછેરા માનવી જેમણે ભજનની રમઝટની વચ્ચે ક્યાંક ને ક્યાંક રમૂજને જીવતી રાખી, જીવંત કરી આપી, જેમની વાણી આજે ડાયરાઓ, કવિ સંમેલન કે પછી હાસ્ય સભાઓથી પણ આગળ વધીને ક્યાંક ને ક્યાંક આપણા રોજબરોજના જીવનમાં લોકજીભે ચડી અને ધબકતી રહી છે એવા એક કલાકાર છે. ગુજરાત ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત સાયરામભાઈની એક કવિતા મહારાષ્ટ્રના ગુજરાતી માધ્યમના પાઠ્યક્રમમાં પણ સમાવેશ કરવામાં આવી છે, એ એમની એક અલગ સિદ્ધિ છે. પણ મોટા ગજાના કલાકાર હોવા ઉપરાંત એમના વ્યક્તિત્વનું એક અછૂતું પાસું છે, એક અલગ ઓળખ છે, એની આજે આપણે વાત કરવી છે. અને એ પાસું એ છે કે એ ખૂબ કર્તવ્યનિષ્ઠ કેળવણીકાર છે. બાળમાનસનું ઘડતર એમણે પોતાના જીવન ધ્યેય તરીકે સ્વીકારેલું છે. રાજકોટની નચિકેતા સ્કૂલના પ્રાંગણમાં તમે પગ મૂકો અને તમને ત્યાં સંસ્કૃતિ અને સાયન્સ આ બંનેનું સંમિશ્રણ જોવા મળે, અને ત્યારે તમને ખબર પડે કે બાળમાનસ આ ક્ષેત્રમાં અભ્યાસ અને એ પછીની સફળતા કોને કહેવાય અને કઈ રીતે આવે. ત્યાં આગળ પંચમહાભૂતોની પ્રાર્થના થતી હોય, ત્યાં આગળ હવનમાં આહુતિ હોમાતી હોય અને સાથે સાથે મોડર્ન ટેકનોલોજીના પાઠ ભણાવાતા હોય. એ શાળા તો સુપેરે ચલાવે જ છે, પણ સાથે સાથે બાળગીતો અને હલરડાઓને જીવંત રાખવા માટે પણ યજ્ઞ કહી શકાય એ હદની, એ કક્ષાની પ્રવૃત્તિઓ એ ચલાવતા હોય છે રાજકોટમાં, જે આપણે સૌ જાણીએ છીએ. અને આ તમામ
એમના જે લક્ષણો અને લાક્ષણિકતાઓ છે એ ઉપરાંત એક વાત છે, અને એ છે કે આ તમામ વાતો એ ફક્ત કરતા નથી, એ જીવે છે. હજુ આજના દિવસે એમના સંયુક્ત કુટુંબમાં સવારે માતૃવંદના કરીને માના ચરણ સ્પર્શ કરીને ઘરની બહાર નીકળવાનો રિવાજ છે, અને આખા ફેમિલીએ અકબંધ રાખ્યો છે. હજુ આજે પણ એમના પુત્રો વિદેશમાં હોય તો પણ દરરોજ એમની એક પ્રેરક વાર્તા સાંભળીને સૂવે છે. આનાથી મોટું એક બાળ કેળવણીકારની સિદ્ધિ કોને કહી શકાય, આઈ ડોન્ટ નો. પણ મને એવું લાગે છે કે એમની વાતથી આપણે આ વિષયને એક અલગ જ રીતે ખોલી શકીશું, અલગ રીતે જોઈ શકીશું. પણ એ કહેતા પહેલાં વધુ એક વાતનો ઉલ્લેખ કરવાની મારી ઈચ્છા છે, અને એ છે કે એક શિક્ષક તરીકેની સાઈરામભાઈની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે જ્યારે ગોંડલમાં 17-18 વર્ષ આઈ થિંક પ્રિન્સિપાલના પદે રહ્યા પછી એમણે રાજીનામું મૂકવાનું વિચાર્યું, ત્યારે સ્વયં શિક્ષણ મંત્રીએ પણ એ રાજીનામું સ્વીકારવાનો નકાર ભણી દીધો. આપણે એમને અનેક વાર સાંભળ્યા છે, એક કલાકાર તરીકે કોઈ ઓળખના મોહતાજ નથી, પણ આજે મારે જરા જુદી રીતે જરા જુદા અંદાજમાં રજૂ કરવા છે કલાકાર નહીં પણ આચાર્ય સાઈરામ દવે. ધન્યવાદ. થોડુંક મોનિટર અપાય આગળનો. આદરણીય નગીન દાદાએ જીવનના 98-98 ચોમાહા ઝીલ્યા હોય. સંજીવભાઈ આખે આખા બોલિવૂડ હોહરવા નીકળ્યા હોય, અને આ બંનેને સાંભળી લીધા પછી મારો વારો આવે એટલે કઢિયા કેટબરી ખાતા હોય એવી ફિલિંગ આવશે તમને. આમાં કઢી હું છું. મજાની વાત એ છે કે આ નોબત પરિવાર હારેનો નાતો, આમ તો જામનગર હારે મોહાળનો નાતો છે એટલે નોબત હારેનો નાતો બહુ જૂનો છે, અને વિરલ છે ને એ ખરેખર નામ પ્રમાણે ગુણ ધરાવે છે એટલે એ એવું હળગતું પકડાવે. બેસીને ડાયરો શરૂ થાય અને હાર્મોનિયમ આવે અને પછી જ કોળ આવે. હવે આ ઊભા ઊભા મારે જે બોલવાનું છે એટલે હાથ આમામ થાય તો ચલાવી લેજો. બહુ સરસ વાત નગીન દાદાએ કરી કે લોકશાહી કેવી હોવી જોઈએ, શું લોકશાહીનું સાચું સ્વરૂપ હોવું જોઈએ. બહુ એમને હળવાશ આ એવા બહુ ઓછા એક આંગળીને બેઠે ગણાય એવા આપણી પાસે વડીલો છે જેની ઉપર વિદ્વતાનો ભાર નથી. એકવાર વધાવો દાદાને, નકર વિદ્વતાના ભારથી ભારેખમ વાત ન કરી શકાય. પણ અમે બહુ હળવાશપૂર્વક જ્યારે જ્યારે મળીએ ત્યારે આનંદ આવ્યો. સંજયભાઈ પણ એવા જ હળવા વ્યક્તિત્વ છે. અને માને જે વિષય આપવામાં આવ્યો છે બાળ ઉછેરનું ચલક ચલાણું, એને મને એક ગમતો શેર. આમ તમે આટલા બધા ગંભીર થઈને 8-10 લોકો તો જાણે પોતાની પ્રાર્થના સભામાં આવ્યા હોય ને એમ બેઠા છે. તમે આટલા બધા ગંભીર રહેશો ને તો હું મૂળ હળવાશ, મને ગમે એ વિષય આપ્યો હોય એને હળવો કરી નાખવાની ભગવાને શક્તિ આપી. એટલે તમે એટલા બધા ગંભીર ન રહેતા કે હું આ કન્યા વિદાયમાંથી વાછડા વિદાય ઉપર વયો જાઉં. એટલે આમાં હસવાની છૂટ છે ને ભાઈ, નોબતમાં વાંધો નથી ને કે દાદા. હા, આપણે ખડખડાટ, તમને જ્યાં મોજ આવે ત્યાં પડકારો દેજો, મોજ આવે ત્યાં થાલી પર, તો જ ખબર પડશે કે આ દૂધ દોણામાં જાય છે કે હેઠે જાય છે. કારણ કે આખું ગુજરાત ખોઈલું બોલિવૂડમાં કેવું છે સંજયભાઈ તમારી સામે. મારે, મારી પાસે એવી કોઈ માહિતી નથી, અને મારે તો બાળ ઉછેરની હા હળવી ફૂલ વાત કરવી છે. કારણ કે બાળકને ઉછેરવું એ ઝાકળને હથેળીમાં હાચવવા જેવો રૂઆબ છે. આટલી નજાકત ભરી વાત છે. અને એક શેરથી ઉઘાડ આપું મારી વાતને લીપી કે બચ્ચો કે છોટે હાથો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો. વાહ વાહ કરો યાર, શું ભૂલાઈ જાય ઘણી વાર, શું કરું. બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, દો ચાર કિતાબે પઢ કર વો ભી હમ જૈસે હો જાયેંગે. મને ગમતો મારી જિંદગીનો સૌથી સારો, મારો નથી શેર, કોકનો છે. કોનો છે એ ખબર નથી એટલે કોકનો સંભળાવું છું. અને પૂજ્ય બાપુ પાસેથી એટલું શીખ્યા છે કે જાણતા ન હોય ને તો કોકનું છે એવું કેવું આપણા નામે ચડાવી ન દેવું, નકર હું એમ કહેત કે રાત ઇન્દોરીનો છે તમે ક્યાં કોઈ સાંભળ્યું. પણ આટલી મારી નિખાલસતાને તમારા દાદ દેવી જોઈએ. બીજો એક ગમતો શેર એવો છે કે ફરિશ્તે આ કે
फरिश्ते आके उसके जिस्म पर खुशबू लगाते हैं, फरिश्ते आके उसके जिस्म पर खुशबू लगाते हैं, वो बच्चे रेल के डिब्बे में जो झाड़ू लगाते हैं। एक दादा लगभग 70-80 वर्षनी उम्र ना, अने चार दीकरा अने चार ववारू, एना बब्बे छोकरा अने 35-40 जणानु भैरू भाईदरू कुटुंब गामडा गाममां रिये, आँखूं नबळी पड़ी। એટલે મોટા દીકરાએ કીધું, બાપુજી હવે તમારી આંખું નબળી છે તો તમે વાંધો ન હોય તો પૈસા છે આપણી પાસે પુષ્કળ, તમારી આંખોનું ઓપરેશન કરાવી લે, મોતિયો કરી લે। ના રે ના બેટા, તમારી આંખું મારી આંખું છે ને, મારે ક્યાં જરૂર, ચાર દીકરા છો, ચાર વહુરું, આટલા કુટુંબી, મારે કોઈ ઓપરેશનની જરૂર નથી, હું તમારી આંખે, મારે ક્યાં બારે જવું હોય। દાદા બેડ રેસમાં બનેલી ઘટના સાંભળજો, નાનકડી વાત। અને એમાં બરાબર બેજા દીકરાએ કીધું, વવરુએ કીધું, વેવાએ આવીને કીધું કે તમે એક ઓપરેશન કરાવી લો ને, જરાક હું જે છાપું વાંચીએ કહો। ના રે ના, આ છોકરાઓની આંખું, વવરુની આંખું, મારી આંખું જ છે ને, મારે ઓપરેશનની જરૂર નથી। અને એમાં બીજા મહિને ઘટના એવી ઘટી કે અડધી રાતે ઘરમાં આગ લાગી, આગ લાગી એટલે 35 જણાનું કુટુંબ હતું, એમાંથી 34-34 વંડી ટપીને નીકળી ગયા। અન હળગતા હળગતા દાદા એટલું વિચાર્યું, કાશ મારી પાસે મારી આંખ હોત ને તો હું મારી રીતે નીકળી શક્યો હોત। એમ બાળ ઉછેર અને બાળ કેળવણી માટે દરેકે પોતાની આંખ ગૂંથવાની છે, યાદ રાખજો। ભગવાને આપી દીધી એ આંખો જ આંખો નથી ખાલી સાહેબ, આપણા બધા, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, સિરિયસલી સંજયભાઈ, ખૂબ નાનો હું, અને બનેલી ઘટના કહું કે આપણા બધા અહીં અહીં બેઠેલા વડીલો છે, મારે એક બે સવાલોમાં ખાલી હું તમને પૂછી લો, મને વાત કરવાની ખબર પડે। 0-14 વર્ષના બાળકો જેના ઘરમાં હોય એવા હાથ ઊંચો કરો તો, ઓકે બરાબર છે, 15, હા બીજાને તો 15 ઉપર જ હોય ને સવાલ, બીજા સવાલની ક્યાં જરૂર હોય, તોય મને એમ થયું સારું। તો એટલે એટલા વાલીઓ છે એને મારે ખાસ 2-3 મુદ્દાઓ કહેવાના, આપણે બધા અને જે મારા ઉંમરના અને મારાથી વડીલો જેટલા બેઠા છે, એટલે એ બધા નું બાળપણ ગામડામાં વીત્યું છે। આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પાને ખરેખર બહુ આનંદની વાત, ઘણી વખત એવું બનતું ગામડામાં કે ઘરમાં બાર મહેમાન આવે ને પૂછે કે તમારો દીકરો કેટલામાં ભણે છે, એટલે બાપુજી કે દાદા આપણને પૂછે કેટલામાં ભણસ તું, કહી દે મહેમાનને, મૂળ એને ખબર જ નહોતી। આવું બન્યું છે ને, આપણે બનતું કઈ ખબર જ ન હોય કોઈ, આ કેટલા ભણે છે, એ આવડું મોટું કુટુંબ 35-35 જણાનું, 40-40 જણાનું, ત્યાં કોણ કેટલા ભણે છે કોણ યાદ રાખે, હવે આમાં તો દેવા યાદ રાખવા કે આ ભણે છે એ યાદ રાખવા, કેટલામ ભણસ તું કહી દે, લોલો કહી દે કે હું ત્રીજામાં ભણું, હા અમારી મારી સ્કૂલ બનેલી ઘટના કહું, બહુ સ્લમ એરિયામાં મારી સ્કૂલ હતી, મેં જ્યાં 14 વર્ષ જોબ કરી ગોંડલની શાળા નંબર 5માં, એમાં એક વાલી આવીને કહી ગયા કે રેખાને બોલાવ, એની દીકરીને ગોતતા હતા, રેખાને ક્યાં છે, રેખા ક્યાં બેઠી, એટલે આખો ક્લાસ દાંત કાઢે કન્યા શાળા, મેં કીધું બેટા કેમ દાંત કાઢો છો, એમ કોઈ વાલી આવે એટલે દાંત કાઢવા, એ કે સાહેબ એની છોકરી અહીં ભણતી જ નથી, એ તો હા મેં 12 નંબરની સ્કૂલમાં ભણે છે એટલે દાંત આવે છે, કે આવું જ કંઈક આપણી બધા માટેનું, આપણે ખરેખર આપણા બાપદાદાઓ આપણા માટે ઓવર કેરિંગ નહોતા ને મારા વાલા, એટલે આપણામાં ડેરિંગ આવ્યું। આ એક મારી પાસે સ્લોગન જેવા વાક્યો છે અમુક, તમને ઓવર કેરિંગ, મારો દીકરો ક્યાં જાય છે, શું કરે, હરામ વાડીએથી નિહાળ્યાથી બાયડાએ પણ ઉથરેટી, સમજો ને, નહીં સમજે નવી વોટ્સઅપ જનરેશન નહીં સમજે, ઉકરડાની માં, યુ નો ડસ્ટબિન હોય ને ડસ્ટબિન, આ ઉથરેટીનું ગુજરાતી કરવું પડે છે તો કેવું કહેવાય, ડસ્ટબિન ના ફાધર, ઉથરેટીમાં દફતર નાખી અને નિશાળમાંથી આપણે જે ભાગી જતા અને જે કૂવા કાંઠે ઉભા રહ્યા હોય ને કોકે ધક્કો મારી દીધો હોય અને એ જે આપણે તરવાનું શીખ્યા ને, એટલે ધંધામાં ગમે એવા ફોલ્ટને સર્વાઈવ કરતા શીખી હીગા સાહેબ આપણે, કે કોક ધક્કો મારે તઈ કેમ જીવાય, આ શેર બજારમાં કોક ધક્કો મારી દે, જમીન મકાનમાં કોક ધક્કો મારી દે, પણ આ બધા આપણા ઘડતરની પ્રોસેસ હતી સાહેબ, મને કહેવા દો, એટલે ઓવર કેરિંગ નહોતું આપણા મા બાપમાં, એટલે આપણામાં ડેરિંગ આવ્યું। એટલે અત્યારના મા બાપ છે ને એ સિલેબસની ચિંતા બહુ કરે છે, ત્રીજા ધોરણમાં છોકરું ભણતું હોય, અને મારે તો આ સ્કૂલ કરી પછી તો એવું બન્યું ચેતનભાઈ કે એટલી બધી મમ્મીઓ આવે, મારા દીકરાને LKGમાં 10-9 માર્ક જ આવ્યા છે, 10માંથી વિરલભાઈ 9 માર્ક જ આવ્યા છે, અને મારો બાટલો ફાટે, મેં કીધું બેન જરાક તમારી માર્કશીટ લેતા આવજો ને કાલે,
હવે બિચાકડું એલકેજીમાં છે, એને 10 માંથી 9 આવે, એનો રાજીપો રહ્યો, એકનો ખરખરો કરવા હું કામ આવો છે અહીંયા? ક્યાં કોઈને માર્કશીટ, સંજયભાઈ ક્યાંય માર્કશીટ કામ લાગી તમને તમારા બોલિવૂડમાં? ક્યાંય નગીનદાસ દાદા તમે 98 વર્ષ, ક્યાંય તમને તમારી માર્કશીટ કોઈ લેખ લખતા પહેલા ક્યાંય નહીં તને લાગી? લિપિબેન ક્યાંય કામ લાગી માર્કશીટ? સેમ પીચ. એટલે મારો સેજ પણ આ પૂરી જવાબદારી સાથેનો આ મન છે. એટલે હું એમ નથી કહેતો કે માર્કશીટની કોઈ જરૂર જ નથી. ના ના, દીકરો તમારો ટોપર્સ થાય, 98% લાવતો હોય તો દરેકને આનંદ હોય કે મારો દીકરો 98 લાવે છે. પણ સાહેબ આ 98 જ હું તું નહીં લે તો અમારી આબરૂ હું, તને 8% આવવા જોઈ. આ 11% બાળકો પ્રાઇમરીના સુસાઇડ તરફ જઈ રહ્યા છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. 11% સમાજમાંથી 10માં અને 12માંના રિઝલ્ટ આવે છે ને, છોકરું પંખે ટીંગાઈ જાય છે. આ કઈ દિશામાં આખો સમાજ ફેલ થઈ રહ્યો છે સાહેબ, પેરેન્ટિંગની દિશામાં. માફ કરજો, કોઈ એક જ્ઞાતિની વાત નથી, કોઈ એક સરકારની વાત નથી, આ આપણા બધાનું ફેલિયર છે. એક બાળક પણ, કારણ કે માર્કશીટ સિવાય હું જીવી જ નહીં શકું, આવું એની અંદર DNAમાં નાખી દેવામાં આવ્યું. આપણે નાના હતા ત્યારે પંખે ટીંગાતા જ, પણ પંખો તોડવા હટ. ભાઈડા ટીંગાણા છે કાયદેસર, મરવાનો તો વિચાર નહોતો આવતો સાહેબ આપણને, મરે આપણા દુશ્મન, વિચાર તો કરો. હમણાં બે જણા મરવા જતા હતા તો ઉપરથી પડવા જતા હતા ને, વિચાર કર્યું હલને બારમાં ઓછા માર્ગ આવ્યા તો મરી જાય, બીજો કે આ મરી જાય તો વાંધો નથી, પણ પાછું આવતા જન્મે LKG થી શરૂ કરવું પડશે. એના કરતા આ વખતે અહીં સુધી તો વોઈગાજી, આવતી વખતે 2 વિષયની દઈ દેશ. તો માતા પિતાઓ જેટલા મારી વાત સાંભળે છે, જેના બાળકો ભણે છે, ચાહે પ્રાઇમરીમાં છે, સેકન્ડરીમાં છે, હાયર સેકન્ડરીમાં છે કે કોલેજમાં છે, તમારા દીકરા 98% લાવતા હોય તો મુબારક, એને પોંખજો વાલથી, એની સફળતા એને. અને જ્યારે એ ઓછા માર્ક લઈ આવે, જ્યારે એ ડિમોરલાઇઝ થાય, જ્યારે કદાચ ક્યાંક એ એકાદ સબ્જેક્ટમાં ફેલ થાય, ત્યારે એની માથે હાથ મૂકીને તમારા દીકરા કે દીકરીને એટલું કહેજો દોસ્તો કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય ને તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ યાર. અમે હું ને જય બનેલી એક સત્ય ઘટના ઘણી વાર મેં કીધી છે, આજ ફરી કહું. અમે ચલો ગુજરાત અમેરિકાના પ્રવાસે હતા, ઘણી બધી વાર ગયો છું, કહેતા હોય તો પાસપોર્ટ લેતો આવું. એમાં બરાબર એરપોર્ટ ઉપર અમે બેઠા હતા અને બે સરસ મજાની એરોસ્ટ્રેસ આવીને બેઠી, એટલે અમે બે વાતો કરતા હતા અને હવે જય મારા કરતાં વધારે ફ્લુઇન્ટ ઇંગ્લિશ બોલી શકે, એમાં ઓલી એરોસ્ટ્રેસ સાથે વાત કરી અને અમે ઓલા નવરા હતા, 4 કલાકના સ્ટોપ ઓવર્સ આપે ખબર છે ને, અમેરિકા જવું હોય એટલે 4 કલાક આપણને મા બાપ વગરના છોકરાની જેમ મૂકી દે એરપોર્ટમાં, કોઈ ઓળખે નહીં અમને. અને અમે કેટલા કલાકારો એમાં લસણિયા થેપલા કાઢ્યા અને આપણા લસણિયા થેપલા આખું એરપોર્ટ ગજાવે, અને મેં કાઢ્યો છુંદો અને અમે ભૂંગળી વાળી હો સાહેબ કાયદેસર, અને જે બરાબર મસ્તીથી જાય 92 લાખ માળવાના ધણી હોય ને એમ અમે ખાવાની અણીમાં છે, ત્યાં ઓલી બે છે ને અમારા થેપલા સામે ભૂખી નજરથી જોવે, કાઉન્સમાં લેજો થેપલા સામે. વોટ અ વન્ડરફુલ ઓડિયન્સ, વારી જાઓ વાહ નોબત. જય ઓળખી ગયો, મારું તો બહુ ધ્યાન નહીં, આને થેપલું ગમ્યું લાગે છે. ડુ યુ વોન્ટ ટુ ઈટ? કે યા. એટલે મને શું સાલું એમ હતું કે આપણામાં સ્ત્રી દક્ષિણીની ભાવના એટલી, પણ મેં કીધું આ સારું લસણિયું હોય અને આ અભાગ્યા નથી ખાઈ શકતા આટલું, અને આને દહી તો દીધું કે પ્લીઝ ટેક વન ટાઈપ ઓફ બ્રેડ, ઇન્ડિયન બ્રેડ એવું કંઈક સમજાયું. ઓલી એ અમારું જે વાળેલું હતું એ બીજું ભૂંગળું લીધું અને અમે હું પછી દિગ્મૂઢ નજરે જોતો હતો કે હવે શું થાય છે. એક બટકું ભર્યું સંજયભાઈ, એક બટકું ભર્યું ત્યાં તો તાળવામાં તાળી લાગી હોય ને, આ પરસેવે રેપ જેપ એકદમ, અને સીધું બિસ્લેરી ખોલીને અડધો શીશો પી ગઈ. પછી તો એને પૂરું તો કર્યું છે, મને એમ થયું કે હવે એ શું કહેશે. પછી એનો જવાબ બહુ જોરદાર, આખું થેપલું ખાઈ ગયા. પછી મેં કીધું, મેં જઈને કીધું જય મર્યા, આ સાલી કેસ ન કરે હો ક્યાંક આપણી માથે આવું ખવડાવ્યું. મેં કીધું શાંતિ તો રાખ. એણે જવાબ બહુ જોરદાર, મેં કીધું હાઉ ઇઝ ઇટ, જયે પૂછ્યું હાઉ ઇઝ ઇટ, એટલે ઓલી એટલો જવાબ, ઇટ્સ ડિફરન્ટ. મને આ જવાબ ઘરી ગયો વિરલભાઈ મગજમાં કે એણે ખરાબે ન કીધું ને સારું ન કીધું, ઇટ્સ ડિફરન્ટ. આ જિંદગીમાં ઉતારવા જેવો એટીટ્યુડ હતો સાહેબ કે બધા હારા અને બધા ખરાબ ન હોય, થોડાક જુદા પણ હોય. અદ્ભુત એટીટ્યુડ હતો આ.
અને ઉતારવા જેવો કે યાર બધું તમે ઈચ્છો એમ, કાં તો કાંઈ ભાજપમાં હોય ને કાં કોંગ્રેસમાં, ના ભાઈ કોઈ ખામેણામાં હોય. મારો મારો મુદ્દો સમજાય છે ને તમને? આ તો વાત કોઈક એકેય પક્ષમાં ન પણ હોય ને એવા માણસોને આપણે આપણે આપણી ઘટના એ જ છે. સાંઈરામ દવે દાઢી વધારી એટલે 10 જણા પૂછવા આવે, દાઢી કેમ વધારી? અરે ભાઈ તારે ઓળવાની છે, તારે ધોવાની છે, તું શું કામ મને? એટલે લોકોને એવું છે કે આ સ્ટ્રક્ચર જે એને બનાવ્યું છે એમાં એ સેજ પણ એવું જ આપણી કેળવણીમાં પણ થઈ રહ્યું છે. દોસ્તો, મા બાપને વિનંતી છે કે સિલેબસ કરતા એના ઇમોશન્સની ચિંતા કરો. બહુ નાના નાના સ્લોગન છે, તમને ક્યાંક કામ લાગે પેરેન્ટિંગમાં, બાળ ઉછેરમાં, કે તમારા સંતાનોને પેરા શૂટર્સ ન બનાવો. અત્યારે છે ને બધું સેફ ઝોનમાં. આપણે આપણે નાના હતા તો યાદ કરો, એક સાયકલ નહોતી સાહેબ, અને સાયકલ ભાડે, આમાંથી ભાડે સાયકલ શીખ્યા હોય એવા હાથ ઊંચો કરો બધા. ક્યા બાત, મારા જેવા જ છો, આઈ લવ યુ, થેન્ક યુ. એ આ ટુમાં જ ઓકો હળગે છે, આઈ લવ યુ બધી વાંધો જ બા, ટુ આવે ને પાછું એટલે ઉપાડ. પણ એક 50 પૈસાની સાયકલ, રૂપિયાની 1 કલાક ભાડે સાયકલ આપણે શીખ્યા હતા, ત્યારે જ્યારે નવી સાયકલ આવી ને ત્યારે નાચ્યા હતા આપણે. નાની નાની વસ્તુઓનો આનંદ જ મરી ગયો સાહેબ. આજે મારા ને તમારા સંતાનો જોવો તો ખરા, આજે તમે કાંઈ પણ એક ગાડી નવી લઈ આવો છો અને તમે તમારા દીકરાને કહો છો કે બેટા આપણે મર્સિડીઝ લીધી, તો છોકરો એમ કહે છે કે ઇટ્સ ઓકે, સામેવાળા અંકલ પાસે ઓડી છે. આપણને એમ થાય કાની ભોડી પકડી લઈ, આપણું કુટુંબ આખું છકડા રિક્ષામાં પતી ગયું. આ કેટલા હપ્તા લઈને આપણે મર્સિડીઝ લઈ શક્યા, એટલે આનંદ જ ન રહ્યો છે, નાનો નાનો આનંદ હતો. એટલે ફરી ફરીને કહું છું કે તમારા સંતાનોને સેફ ઝોનમાંથી થોડાક બહાર કાઢો. આ અઘરું છે બહુ. દરેક મા બાપને એમ થાય છે કે મારા દીકરાને મેં નો વાપરો હોય એવો મોબાઈલ આપવો, મેં નો પહેર્યા હોય એવા કપડાં મારી મારી દીકરીને પહેરાવો. આ દરેક મા બાપનું સપનું હોય છે, એમાં ખોટું નથી, પણ એનો વિવેક જરાક જાળવજો. પેરા શૂટર્સ ન બનાવતા દોસ્તો, એને ગ્રાસ રૂટર્સ બનાવજો. કારણ કે પેરાશૂટર છે ને દુનિયાની હવા પ્રમાણે પડશે હેઠા ધાપ, બધું તૈયાર મમ્મી પપ્પાએ કરી દીધું હશે ને. સાયકલે તમે લઈ દેશો ને, પંચરે તમે કરી દેશો ને તમારા સંતાનને, તો પછી યાદ રાખજો તમે જે દી આ ધરતી ઉપર નહીં હો ને ત્યારે એની જિંદગીમાં અને એની વિચારધારામાં જે પંચર પડશે ને, દુનિયાનો કોઈ કારીગર હાચવી નહીં શકે, હમું નહીં કરી શકે. કારણ કે કંપની ફોલ્ટ હોય ને એ કારીગરથી રિપેર ન થાય. મારી વાત પહોંચે તો છેલ્લે સુધી તાલી પાડવાની છૂટ છો. આ અજવાળું રાખો ને ભાઈ, થોડુંક ખબર પડે, આ થોડુંક લખીને આવ્યો છું યાદ. એટલે મેડમ મોન્ટેસરી જે નામ ખાલી સ્કૂલિંગ વાળાને ખબર છે, થોડા ઘણા ટીચર્સને ખબર છે, કેવું કામ આવા એ કરી ગઈ સાહેબ વર્ષો પહેલાં. એની 1.5 લીટીની પ્રાર્થના બહુ અદ્ભુત છે, 1.5 લીટીની પ્રાર્થના. 1.5 લીટીની પ્રાર્થનામાં મેડમ મોન્ટેસરી એમ કહે છે કે હે ઈશ્વર, મને મારા બાળકોને સમજવાની શક્તિ દેજે. મને દુનિયાની વન ઓફ ધ બેસ્ટ પ્રાર્થના આમાંની આ પ્રાર્થના, હે ઈશ્વર મને મારા બાળકોને સમજવાની. આપણે શું કરીએ છીએ, તું કાંઈ સમજતો નથી, તું મોટા મારી વાત નથી સમજતો. અરે પણ બાળક સાહેબ કેવી રીતે તમારી વાત સમજે, એની પાસે એક એનું ભાવ વિશ્વ છે. મેડમ મોન્ટેસરીની આ પ્રાર્થના, એક ઇઝરાયલની અંદર એવી ઘટના ઘટી હતી, ઇઝરાયલ એક એવી માખી મધમાખી બનાવી જે ડંખ ન મારે. આ ઇઝરાયલ તો ઘણા બધા પ્રયોગો કર્યા કૃષિ ક્ષેત્રે, એમાં એણે એવી માખી બનાવી મધમાખી જે ડંખ ન મારે. ત્યારે મનુભાઈ દર્શકે એની એક પુસ્તકમાં લખેલું, આપણા મનુભાઈ દર્શકે, કે ઇઝરાયલે ડંખ ન મારે એવી મધમાખી સર્જી છે, અદ્ભુત, એને અભિનંદન. પણ યાદ રાખો, કેળવણીએ ડંખ ન મારે ને એવા માણસો સર્જવાનું છે. કોઈને ડંખ ન મારે, જ્ઞાતિનો ડંખ ન મારે, વાતનો ડંખ ન મારે, ધર્મના નામે ડંખ ન મારે, પોતાની પ્રતિભાના નામે ડંખ ન મારે, આવો માણસ સર્જવાનું એ કામ કેળવણીએ કરવાનું છે ફરી ફરીને. એટલે એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ. આ વાત અહીં બેઠેલા દરેક વાલી અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપરથી ઘર બેઠા જોવે છે એ ક્લિયર કટ યાદ. એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ બોસ. તમે મને ચેતનભાઈ કોઈ ગિફ્ટ આપો, કદાચ આપો જ નહીં, એટલે આપણે એવો વ્યવહાર નથી એમ મારો કહેવાનો. પણ કદાચ દાખલા તરીકે મારા બર્થડેમાં તમે મને કોઈ ગિફ્ટ આપો, તો તમે પહેલાં ચેક કરો કે નહીં કે સાંઈરામને આપણે એ કાંઈક ઘડિયાળ આપવી છે તો જરાક જોઈ લઈ, બરાબર છે? સંજયભાઈ હું તમને કહે તો આપણે ચેક કરીને આપીએ ને એકબીજાને કોઈ પણ પ્રસંગે. આપણે માણસ છીએ, મિત્રો હોવા છતાંય ગિફ્ટ આપતા પહેલાં, રેપર પેક કરતા પહેલાં ચેક કરીએ કે બોસ આને ખોટું ન લાગે, આવડો મોટો માણસ છે, આ ઘરમાં આપણી પ્રેઝન્ટરી હાચવાવી જોઈએ. તો આવડો મોટો ઈશ્વર મને ને તમારા ઘરમાં, મારા ને તમારા ખોળામાં બાળક આપે, ત્યારે એ ચેક નહીં કરતો હોય બોસ. એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ. દોસ્તો યાદ રાખજો, ઈશ્વર ટાઈમ આપે છે અને ટાઈમ એટલે 9 મહિના,
બાળક ચેક કરે છે, ઈશ્વર ચેક કરે છે કે આમાં કાંઈ ખામી નથી સાહેબ. એટલે ઈશ્વરે દરેકને ગિફ્ટેડ બાળક આપ્યું છે, પણ હા, કેટલાક મા બાપ એના બાળકો ઉપરના રેપર ખોલતા નથી. આ વાત યાદ રાખજો. ક્યારેક તો માણસ બાળક પોતે જિંદગીના 70-70 વર્ષે એનું રેપર ખોલે, ઓહો મારી અંદર આ ટેલેન્ટ પડ્યું તો મને ખબર જ નહોતી યાર. ક્યાંક મા બાપ નથી ખોલવા દેતા. ખલીલ જિબ્રાનનું 1 કરોડ રૂપિયા જેવું આ વાક્ય, હું 1 કરોડથી હેઠે વાક્યો કહેતો જ નથી, કારણ કે ગુજરાતનો વિકાસ થઈ ગયો છે. નબળી વાત કરાય નહીં, કરોડની હેઠે વાત જ હું કરે. તો ફરી ફરીને 1 કરોડનું આ વાક્ય ખલીલ જિબ્રાનનું સાહેબ, કે બાળકો તમારા દ્વારા આ ધરતી ઉપર આવેલા છે. માતા પિતાઓ યાદ રાખજો, બાળકો તમારા દ્વારા આ ધરતી ઉપર આવેલા છે, તમારી માલિકીના નથી. આ વાક્ય પળે પળ યાદ રાખજો. એ તમારા દ્વારા આવ્યા છે, પણ તમારા સપનાઓની બ્લુ પ્રિન્ટ નથી. મારો તમારો દીકરાને ડૉક્ટર બનાવી લેવો છે. હા, ડૉક્ટરો કોઈ બેઠા હોય તો માફ કરે, 10મામાં આવે ને છોકરું જન્મે ત્યારથી ડૉક્ટર થવાનું છે, ડૉક્ટર થવાનું છે, ડોક્ટર ડોક્ટર. અરે પણ ભાઈ, તો તું કા ન થયો? તારી વખતે હતું જ 12મું, ચોંટી પડ્યો. અરે કેટલી ખતરનાક ઘટનાઓમાંથી દેશ નીકળી રહ્યો છે. અને બાળકો સાથેની વાતો, બાળકો કોઈની વોટબેંક નથી, સોરી ટુ સે યુ. એટલે બાળકો માટે ક્યાંય કોઈ પ્રોગ્રામ જ નથી થતા. જેટલા પ્રોગ્રામો, જેટલા ઓડિટોરિયમ છે તમારે, આ ઓડિટોરિયમમાં તમે આખા વર્ષનું સર્વૈયું માણજો. આમાં માત્ર બાળકો માટે કેટલા કાર્યક્રમ થાય છે તમે ગણજો ને તમારા જામનગરમાં. કારણ કે આ કોઈની વોટ બેંક નથી. આપણને એવું લાગતું જ નથી કે બાળકો માટે કંઈક કરવું જોઈએ. આ ફરી ફરીને કહું છું. એટલે બાળગીતની એક સ્પર્ધા થઈ ના, બાળ વાર્તા. મમ્મીઓને પૂછો તમે, 5 વાર્તા કોઈ 5 મિનિટ સુધી ચાલે એવી મને અહીં બેઠા બેઠા કરી દે. એટલે આપણે આ વાતનો પડતો મૂકીને અહીંયા ટાઉન હોલ પાસે જ કેળાની રેકડી કાઢવી. આપણને આ બધું કંઈ જરૂર જ નથી લાગતું. આપણે મોબાઈલ ચાલુ કરી દઈએ છીએ અને છોકરાને કહી દઈએ છીએ કે લે બેટા આમાં જોઈ લે. એટલે મમ્મીઓ માફ કરે, મોબાઈલને મમ્મી બનાવી રહ્યા છે. એટલે છોકરો સૌથી વધારે એટેચ મા સાથે નથી, મમ્મી સાથે, મોબાઈલ સાથે છે. કારણ કે આમાં જ જોવે છે એને બધું. મમ્મી મને તો આવડતી નથી એકેય વાર્તા, એકેય બાળગીત, એકેય. એટલે હું કાયમ કહું છું મારા કાર્યક્રમોમાં શિક્ષણની વાતો કરતાં કરતાં કે જે મા બાપને એન્જિનિયર થવા માટે 5 વર્ષનો કોર્સ છે, ડૉક્ટર થવા માટે 5.5 વર્ષનો કોર્સ છે, મા બાપ થવાનો ક્યાંય કોર્સ જ નથી. અને એક્સિડન્ટલી થયેલા મા બાપો જ આ યાદ રાખો આત્મહત્યા સુધી સંતાનોને લઈ જાય છે સાહેબ. તો જાગીએ. આમાં આ ગઈકાલે કરવાનું કામ હતું. ફરી ફરીને કહું છું, એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ છે. અને આપણે આપણે એ ગિફ્ટનું રેપર ખોલતા નથી ત્યારે માતા પિતા જેટલા બેઠા છે ને એ બધા નિંભાળા છે. નિંભાળો પકડાય, નવી પેઢીને પકડા, સમજે ને ખરા. નિંભાળાનું ઇંગ્લિશ નહીં આવડે મને, લિપિને પૂછજો ખબર હોય તો કદાચ. મને તો નિંભાળો, નિંભાળો જ્યાં બધા વાસણો બને છે કુંભારનો, એ મા બાપ છે ને નિંભાળો, નિંભાળો તમે જોજો ક્યારેક બળીને ખાખ થઈ ગયો હશે, એની દિવાલો આખી કાળી ભઠ પડી ગઈ હોય. નિંભાળો ક્યાંય જોયું? 5 લાખમાં નિંભાળો વેચાણો, કોઈ નિંભાળા સાથે સેલ્ફી પાડી, નિંભાળાને ક્યાંય સન્માન થયા ના? હા, નિંભાળાની અંદર જે પાકે છે ને એ ગામની તરસ છિપાવે છે. કોક ગરબો થાય એની અંદર તો એ માતાજી સુધી પહોંચી જાય, હે કોક કોડિયું થાય તો એ મંદિરનો દીવો બને, કોક કુંજો થાય તો કોક તરસ્યાની તરસ છીપાવે છે. એ મા બાપ છે ને એ નિંભાળા જેવું કામ કરે છે, એ પકાવે છે બાળકને બસ, પણ મગજથી નથી પકાવવાનું. પ્લીઝ સાચી રીતે તમે એને પકાવો. તમારી નિંભાળામાંથી જે નીકળશે એ એની એની રીતે મૂકી દો ને, કે તું તારી રીતે બેટા તને ઠીક લાગે એમ. બાળકોની લોકશાહી, એસ એન નીલનું એક પુસ્તક વાંચજો કે જેને એક સ્કૂલ બનાવી ઇંગ્લેન્ડની અંદર, જ્યાં બાળકોની લોકશાહી છે. છોકરાઓ નક્કી કરે કે અમારે આજ ગણિત નથી ભણવું સાહેબ, સોરી આજ તમે રજા ઉપર. આવી સ્કૂલ છે લંડનની અંદર સાહેબ. અને એટલે આપણી પાસે આટલી પુરાતન સંસ્કૃતિ હોવા છતાંય છેલ્લા 100 વર્ષમાં આપણી ટેકનોલોજીને, આપણી એજ્યુકેશન સિસ્ટમને અંગ્રેજી શિક્ષણ નીતિ એવો એવો બેકબોનમાં આમ ઇન્જેક્શન મારી દીધું કે આપણે માત્ર ક્લાર્કો જ પેદા કરી શક્યા, ક્રિએટિવિટીની કોઈ વેલ્યુ જ નહીં. જે યુએન સાંગ એમ લખે કે 20,000 લોકો સમગ્ર વિશ્વમાંથી નાલંદા અને તક્ષશિલામાં ભણવા આવતા હોય. આ ભારત દેશ હતો, આ તો હમણાંની વાત સાહેબ હતી. 20,000 વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાંથી ભારતનું શિક્ષણ, ભારતનું જ્ઞાન મેળવતા હોય, ભારતનું વૈદિક ગણિત શીખતા હોય, ભારતનું વ્યાકરણ શીખતા હોય. અને છેલ્લા 100 વર્ષમાં ગુલામીમાં એવા તો બરબાદ કરી નાખ્યા આપણને કે આપણી આખી જનરેશનને અત્યારે એમ થાય છે કે ભારત તો ડસ્ટબિન છે, જે કાંઈ છે એ અમેરિકા છે, જે કાંઈ છે એ તરત જ ઓસ્ટ્રેલિયા વયું જવું છે. તો
તો આમાં આખી સિસ્ટમ ફેલ ગઈ છે દોસ્ત. એટલે ફરી ફરીને કહું છું કે મા બાપ નિંભાડો છે અને બળીને ખાંક થઈ જાઓ, જે પાકે ને એને પાકવા દો, થોડીક એને સ્વાયત્તા આપો. ફરી ફરીને બાળકો તમારું જાજા ભાગે મા બાપની પીડા હોય છે કે છોકરાઓ અમારું સાંભળતા નથી, છે ને તમારી પણ છોકરાઓ અમારું કંઈ સાંભળતા જ નથી. તો ચિંતા ન કરતા, છોકરાઓ કોઈનું સાંભળતા નથી. કોઈ બાપ એમ કે અત્યારે કે મારું સાંભળે છોકરા, ના રડા, એ તો થોડીક વાર બાપાને સારું લગાડવા હાટ. છોકરાઓ તમારું સાંભળતા નથી એની ચિંતા ન કરતા. હવેનું મારું વાક્ય યાદ રાખજો કે એ તમારું સાંભળતા ન હોય તો બહુ ચિંતા ન કરવી, પણ એ તમને જોઈ રહ્યા છે, આની ચિંતા કરજો. દીકરાએ કીધું બરાબર, બાપે કીધું કે બેટા તમારા પગલે પગલે ચાલજે, એટલે દીકરાએ દાંત કાઢીને બહુ સારો જવાબ આપેલો કે દીદી તમે બરાબર હાલજો, કારણ કે હું તો તમારા પગલે પગલે ચાલું છું. એટલે 135 નો માવો ખાટા ખાટા કહેતો હોય બાપ કે તારે કોઈ વ્યસન ન કરવા જોયો, તું ધ્યાન રાખજે, અમારે તો કોઈ દી ફેર ન પડે ભાઈ. આમાં ક્લિયર કરીએ, મોબાઈલમાં તમે કહી દો તમારા સંતાનને કે બેટા કહી દે ને સંજય કાકાનો ફોન છે ને કહી દે ને કે હું મીટિંગમાં છું, અને મારો છોકરો સંજય કાકાની યારે વાત કરી લે કે પપ્પા મીટિંગમાં છે, અને પછી હું મારા દીકરા પાસે એવી અપેક્ષા રાખું કે મારો દીકરો સત્ય મારી સામે બોલવું જોઈએ. આ પોસિબલ જ નથી દોસ્ત. આના મૂળિયા ક્યાંક બાળ કેળવણીમાં આવે છે. મારા વાલા કહું છું કે છોકરો કોન્ફિડન્ટ જ હતો, 3 મહિનાના તમારા બાળકને જ્યારે તમે ઉછાળતા હતા ત્યારે એ ખડખડાટ દાંત કાઢતો હતો, કાઢતો હતો કે નહીં, પાડો હા કે ના તો પાડો. 3 મહિનાનું તમારું છોકરું તમારા હાથમાં, તમે આમ કરીને આપણે બધાને ઉછાળ્યા છે આપણા બાપાએ ખડખડાટ, કારણ કે એને ડરનું નામ નિશાન નહોતું. 3 મહિનાના છોક જે જૈનમું ત્યારે એ હમજણું થયું, પછી ધીમે 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 ડર આવ્યો. તમે 10 વર્ષના છોકરાને ઉછાળશો ને રે પપ્પા લાગી જાય, રેવા દો, પડી જાય, પગ ભાંગી જશે, આ કોને આપ્યો ડર? આપણે બધાએ આ ન કરાય, આ ડોન્ટ 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 ડોન્ટ, એનું આવડું મોટું લિસ્ટ છે. શું ન કરાય, શું ન કરાય, એનું એવડું મોટું લિસ્ટ છે. શું કરવાનું છે એ જ કહેવાનું ભૂલાઈ ગયું સાહેબ. એટલે લંચ બોક્સ દેતી વખતે મમ્મી એમ કહે છે છોકરાને કે બેટા જોજે, હો તારો ઓલો જાડિયો મહર્ષિ છે ને ખાઈ ન જાય, આ કાજુ દ્રાક્ષ તારે જ ખાવાના છે. આ LKGમાં આપેલા લંચ બોક્સ સાથેની શિખામણ 70 કે 80 વર્ષનો એ થાય ને ત્યાં સુધી રહીએ છીએ કે મારે એકલાય જ ખાવાનું છે, બીજા કોઈને કાંઈ દેવાનું નથી. આ લાલચનું મૂળિયું, આ સ્વાર્થનું મૂળિયું ઠેઠ લંચ બોક્સ સુધી જાય છે. એ આપણે એના માટે સભાન જ નથી દોસ્તો. ત્યારે મારે આ કહેવું છે કે બાળપણ છે ને, બાળ ઉછેરે શાણપણની ખેતી છે, યાદ રાખજો. આ કાર્બાઇડથી કેરીઓ પકાવવા નીકળ્યા છે અત્યારે આપણે, તરત જ બધાને બધું જ આવડી જવું જોઈએ. સાંઈરામ દવે સારેમ સારો હાસ્ય કલાકાર છે, હું સારેમ સારો કૂક હોઈ શકું? યશોરનો હોઈ શકું નહીં. લતા મંગેશકર સારેમ સારી સિંગર છે, એ સારેમ સારી ટેનિસ સ્ટાર હોઈ શકે? અમિતાભ બચ્ચન સારામાં સારો ફિલ્મ સ્ટાર છે, સારામાં સારો ક્રિકેટર હોઈ શકે? ના બોસ. સચિન તેંડુલકર એ સારો ક્રિકેટર છે, સારું ફૂટબોલ ન રમી શકે. ઈશ્વર એક વસ્તુની સુપ્રીમ પાવર તમને આપે છે, બધાને બધું કોઈ દી નથી આપતો. તો મમ્મીઓ ખાસ યાદ રહીએ કે તમે સંતાનને જન્મ આપ્યા છે, રજનીકાંતને નહીં. સોરી, આ મારે કહેવું પડે. નોકરું બધું કરાવી લેવું છે, ડાન્સ કરાવી લેવો છે, ડ્રોઈંગમાં પાછળ ન રહેવું જોઈએ, અને મેથેમેટિક્સ તો ચાલે જ નહીં બકા. અરે પણ એમાં વેકેશન પડે છે એટલે છોકરાની વાહે હેલિકોપ્ટરની જેમ પડી જાય છે બધાય હાવ. અરે ભાઈ કાંઈ ન કરવું એનું નામ વેકેશન છે યાર. આપણે કાંઈ નથી કર્યું, રખડવા દો. અને ગેઝેટ્સ વગરની કલાક, આઈ રિપીટ, ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ વગરની 1 કલાક જો તમે તમારા સંતાન સાથે ગાળતી હકતા હો તો એ તમારું સાચું વેકેશન છે, એની પરફેક્ટ પેરેન્ટિંગ છે. મોબાઈલ લઈને તમે છોકરા ભેગા બેઠા હોય તો તમે મોબાઈલને કલાક આપો છો, અને વચમાં વચમાં છોકરો તમારી સાથે વાત કરે છે. આઈ રિપીટ, ટીવી સાથે નહીં, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ વગર છાપવું પણ નહીં. સોરી નોબતવાળા, ત્યારે છાપવું નહીં આવવું જોઈએ વચમાં. તમે ક્યાં સમાચારમાં પડ્યા છો? તમારું બાળક માત્ર ને માત્ર તમારી સાથે 1 કલાક તો ગાળો દોસ્તો. અને હું ગેરંટી કહું છું, 25 કરોડ રૂપિયાનો કંપનીએ નફો કર્યો હોય એવો જો આનંદ તમને ન આવે ને તો મને કહેજો. બાળક સાથે સંવાદ તૂટતો ગયો ને એટલે એ લાગણી માટે હૂંફ માટે બાર ફાંફા મારતો ગયો. મા બાપ એની યાર વાત જ નથી કરતા, અને એટલે આ વાત કરું છું કે અહીં બેઠેલા તમામ માતપિતાઓને મારે એટલું જ કહેવું છે કે જજ ન બનો છોકરાના. છોકરા માટે જજે નથી બનવાનું ને છોકરા માટે પોલીસે નથી બનવાનું, ખાલી એક સાચા પેરેન્ટ્સ છે એનો વોચમેન બનવાનું છે. એ શું કરે છે એ જોયા કરો ખાલી. આ જજ બની જાઓ, આ ન કરાય ના કરાય કેવું પડે અહીંયા કયો એના નીતિ વિષયક નિર્ણયોમાં. પણ પોલીસે આ કેમ કર્યું? આ બાકી એક પોલીસવાળા એ છોકરાએ પૂછેલું કે બાપા બાબા છોકરો ના પાસ હોય કે તું 3માં ના પાસ થયો આવી ગયા, આમ હાલે આવી ગયા. એટલે એને બાપુજી પોલીસમાં હતા એટલે 3માં ના પાસ આવું થોડો હાલે. છોકરાએ ફોની નોટ કાઢી કે હાલ્યો ને બાપા પતાવો ને, સારું હાલ હવે નેક્સ્ટ યર ધ્યાન રાખજે, એવું નીકળી ગયું.
મારી વાતને જે સમય આપવામાં આવ્યો છે એ પ્રમાણે મારે પૂરી કરવાની છે. ચાર ટી મગજમાં રાખજો, જેટલા પણ માતા પિતા છે ને એ બધાને કામ લાગે એવા છે. પહેલું ટી એ ટેલેન્ટ છે, ટેલેન્ટનો ટી છે. તમારા બાળકની અંદર અદ્ભુત ટેલેન્ટ પડેલું છે, પણ તમે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે દોસ્તો, ખાલી જો મા બાપ એના ખભા ઉપરથી ઉતરી જાય ને તો. તમે એના ખભા ઉપર બેઠા છો અને તમે એમ કહો કે બેટા દોડ દોડ, એ આવું આવું ન કરતા પ્લીઝ. એને પેલું એની અંદર રહેલું ટેલેન્ટને પાળખો કે એની અંદર કાંઈક પડેલું છે. ઈશ્વરે બધાને ગિફ્ટેડ ચાઇલ્ડ તરીકે, પ્રત્યેક બાળક અહીં મહત્વનું છે. તો તમે એની અંદર રહેલા ટેલેન્ટને આગળ વધારો. તમારી ઈચ્છા કદાચ હોય, મારી ઈચ્છા હોય કે મારો દીકરો છે એ બોલિવૂડમાં કામ કરે, પણ ભાઈ એનું ડાચું જોવું ખાલી અમને જ ગમે છે. તો મારે પછી એવું ન કરાય કે ભાઈ તું ગમે એમ કરીને બોલિવૂડ થાય, આપણે 50 લાખ રૂપિયા ગમે એમ થાય, આ પછી અત્યાચાર છે બાળક ઉપર. તો તમે એના એને તો પૂછો કે એને શું થવું છે. નાનકડી વાત પણ આમ આમ હોંહરવી નીકળી જાય. મારો એક બહુ કરોડપતિ મિત્ર, નામ નહીં લઉં, બહુ મોટો માણસ, ઘરમાં મર્સિડીઝ, ઘરમાં તમામ ગેજેટ્સ, પોતાનો બેડરૂમ છોકરાનો અલગ, ગેસ્ટ રૂમ અલગ, હસબન્ડ વાઈફ બે અને છોકરો. હવે છોકરાને જન્મથી પ્રોબ્લેમ એવો ડિસ્કલેસિયા, માઇનર ડિસ્કલેસિયાનો એવો પ્રોબ્લેમ કે એ કોઈ સીધી લીટી દોરી ન શકે, સરખી સીધી લીટી દોરે જ નહીં વિરલભાઈ. એટલે એ નાનપણથી મને પૂછે, ટીચર્સને મળવા જાય, મા બાપ એટલા પોઝેસિવ કે અમારો છોકરો સીધી લીટી નથી દોરી શકતો, એટલું બધું ટેન્શન, એટલું બધું ઓલો છોકરો એવો આમ ડિપ્રેશનમાં આવી ગયો કે મારાથી સીધી લીટી જ નથી થતી. એ પેન્સિલથી દોરવા જાય તો પેન્સિલ તૂટી જાય અને બોલપેનથી હરખી દોરી ન શકે. એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, 16 વર્ષ સુધી આ છોકરો સીધી લીટી દોરી ન શક્યો. મા બાપ એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા, સાયકોલોજીના સાયકેટ્રિસ્ટ પાસે દવા કરાવડાવીને, કેટલા લાખો રૂપિયાની દવા કરાવડાવી, છોકરો એટલો ડિપ્રેશનમાં. 16મા વર્ષે એની બર્થડે પાર્ટી આપી. બર્થડે પાર્ટીમાં કેક કાપતા કાપતા એક અંકલે આવી રીતે પૂછ્યું કે બેટા તારે શું બનવું છે. ઓલાએ કીધું કે હું આર્કિટેક્ટ થવા માગું છું. અને એને મમ્મી પપ્પાએ જાહેરમાં દાંત કાઢીને કીધું કે સીધી લીટી દોરતા આવડતી નથી અને આને આને આર્કિટેક્ટ થવું. એનો ગુસ્સો ફાટ્યો જાહેરમાં અને એ છોકરો એની જન્મદિવસની રાત્રે માકડ મરવાની દવા પી અને સૂઈ ગયો. હોસ્પિટલના આઈસીયુની અંદર ડૉક્ટરે બોલાવીને કહી દીધું કે આ જીવી નહીં શકે, હવે છેલ્લા શ્વાસ છે. અને ત્યારે કાર્ડિયોગ્રામની આમ આમ આ ઊંચી નીચી લાઈન હતી ને એ જોઈ અને મા બાપે હાથ પકડીને કહી દીધું કે બેટા એક વખત સીધી લીટી કરને. તો કે મમ્મી સીધી લીટી માંડ હવે કરવા જઈ રહ્યો છું. આખી જિંદગી ઊંચી નીચી લીટી થઈ છે, હવે એકવાર મને સીધી લીટી કરવા દો. આટલું બોલીને છોકરો ઓફ થઈ ગયો. કહેવાનો અર્થ, એકનું એક સંતાન હોય અને એટલા બધા ઓવર અપેક્ષા તમે ન રાખો, એટલી બધી મહત્વકાંક્ષાઓના ભાર નીચે સંતાન મરી જાય, તમારું મરવા માટે પ્રેરાય. યાદ રાખો, એના કરતાં જાગો ખાલી કે બેટા તારા તું ગેજેટ્સનો ઉપયોગ કર. હું કાયમ ડાયરામાં કહું છું કે તમારા સંતાનોને હોનાની બોલપેન વારસામાં આપો, પણ એને શું લખવું એની સમજદારી પણ આપજો. સંતાન ઉપર વિશ્વાસ રાખજો, અંધવિશ્વાસ ન રાખતા. આ ક્લિયર કટ યાદ રાખજો મારા શબ્દો. 20,000 રૂપિયાનો મોબાઈલ લઈ દો તો લઈ દેવાય, પણ કોક દી ચેક કરાય કોના કોના મેસેજ છે આમાં. કારણ કે આખી એક જનરેશનને હિસ્ટ્રી ક્રિએટ કરતા હિસ્ટ્રી ડિલીટ કરવામાં રસ છે, યાદ રાખજો. અને હિસ્ટ્રી ક્રિએશનમાં રસ જ નથી બોસ, હિસ્ટ્રી ડિલીટ કરવામાં રસ છે. એટલે અંધવિશ્વાસ ના રાખતા પહેલું એના ટેલેન્ટને ઓળખજો. એના એનામાં જે ટેલેન્ટ પડ્યું હોય એ દિશામાં એને આગળ લઈ જાઓ. બીજું, એનું ટાર્ગેટ સમજો. એક સમય હતો કે માધવાણી સાહેબ પત્રકાર થયા, એને છાપું શરૂ કર્યું એટલે ચેતનભાઈ ને રોનક નહીં, એને પગલે પગલે દાદાએ જે કર્યું છે એમાં જ હાલ્યા. મારા પિતાશ્રી ભજનીક થયા, મારે એ કલાક્ષેત્રમાં જ હાલવાનું હતું. સંજયભાઈના ફોર ફાધર બોલિવૂડમાં હતા એટલે સંજયભાઈ આવ્યા. હવે એવું નથી, ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થશે આવી ગેરંટી નથી. હેર કટિંગ સલૂનવાળાનો છોકરો એમ વિચારે છે કે મારે ડૉક્ટર થવું છે, સમજો. સાંઈરામ દવેનો છોકરો નક્કી કરે કે મારે કલાકાર નથી થવું, મારે તો લેખક થવું જ. સો એનું ટાર્ગેટ નથી હવે. એટલે માતા પિતાની તમામ સલાહ 100એ 100% સીધી લાગુ એટલે નથી પડતી કે તમે જે નક્કી કર્યું હોય કે મારે આ છોકરાને બનાવવું છે, એવું છોકરાનું ટાર્ગેટ જ ન હોય. એનું ટાર્ગેટ કંઈક બીજું બનવાનું છે, તો એના ટાર્ગેટનું સન્માન કરજો. બાળકના મૂળભૂત વિચારને પોંખવું ને એ સાચી બાળ કેળવણી છે દોસ્તો, યાદ રાખજો. એને જે મન થાય છે શું કરવું તારે બોલ ને, એટલા માટે એના ટાર્ગેટને યાદ રાખજો. એટલે આ ટાર્ગેટને ઓળખી નથી શકતા ને, એટલે બધા જ પપ્પાઓ પછી પપ્પુ થઈ જાય છે અને મમ્મીઓ બધી ઇજિપ્તની મમ્મીઓ થઈ જાય છે. કારણ કે મારો છોકરો મારું માનતો નથી. એટલે એના ટાર્ગેટને ઓળખો. આ ઓડિટોરિયમમાં આવ્યા છો નોબતમાં, એનો એક ટાર્ગેટ છે ને બસ. અહીંયા આવ્યા તો ટાર્ગેટ છે ને કે નગીનદાસ દાદા આવ્યા છે, સંજયભાઈ છે, સાંઈરામ છે, સાંભળવા મળશે. તો સાહેબ, આ ઓડિટોરિયમમાં આવવાનું જો એક કારણ હોય તો ઈશ્વરે આ ધરતી ઉપર બાળક મોકલું છે એનું કંઈ કારણ નહીં હોય. એના કારણ ઉપર તો ભરોસો રાખો. આ બીજો ટી અને ત્રીજો ટી ટેકનોલોજીનો યાદ રાખજો. તમે ને હું નાના હતા ને વધીને એક બીડી પી શકતા હતા. બગડવામાં એક માત્ર બીડી હતી સંજયભાઈ, બીજું હતું કંઈ, ટેકનોલોજી નહોતી. ગૂગલની સહાયતા વગર ભણનારી વી આર ધ લાસ્ટ જનરેશન, યાદ કરો. આપણે છેલ્લા અને આપણે છે ને ડાયનોસોરની જેમ થોડીક જ એડિશન છે, લિમિટેડ એડિશન છે.
યાદ રાખજો, આપણે આપણા મા બાપનું પણ માનના અને આપણા સંતાનોનું પણ માનવાના. વી આર ધ લાસ્ટ. નથી સમજાણું હજી બાલકની. આપણે આપણા મા બાપનું પણ માન્યા અને આપણા સંતાનોનું પણ માનવાના. આ માનનારી વી આર ધ લાસ્ટ જનરેશન. અત્યારે દીકરી તમને 20 વર્ષની દીકરી તમને કહી દે છે કે મમ્મી હું આવા ઢૈડા નહીં કરું. આ કઈ કહે છે ને મમ્મીઓ, હું આવી રીતે કપડાં નહીં ધોવો, હું આ નહીં સહન કરું, મને આમ નહીં ફાવે, આ કહીને જાય છે સાસરે. એટલે જો બેરર ચેકની જેમ રિટર્ન થાય છે. સાલુ વિરલભાઈ ઘણા એના તો રિસેપ્શનના બિલ નથી ચૂકવાના ને ત્યાં ભરણ પોષણના શરૂ થઈ ગયા છે. આ ક્યાં જઈને આમ છે યાર? આઈ રિપીટ, ફરી ફરીને કહું છું કે ટેકનોલોજી નો આપણે આપણે નાના હતા ત્યારે બગડવામાં ખેલ જ નહોતો કાંઈ યાર. વધીને બીડી પી આવી શકીએ, એ સિવાય બગડવાની ક્યાંય વ્યવસ્થા જ નહોતી. આપણે બગડવું તો તું જ, એટલે એ તો ગામ માટે બગડવાનું હતું. આપણી તો મજા હતી ત્યારે, પણ એના સિવાય હવે અત્યારે ગેજેટ્સ આવી ગયા સાહેબ, એટલા બધા ગૂગલ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને કેટલું બધું. આ લોકોને દર 7મી મિનિટે ફોરવર્ડ કરવું હોય છે. આખું એકચ્યુઅલ વર્લ્ડ કરતાં વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર આ રાચે છે. ત્યારે ફરી ફરીને કહું છું કે તમારા સંતાનોને એવું સતત ન કીધા કરો, અમારા જમાનામાં આવું સાંભળવામાં સેજે રસ નથી. તમે સીધી આ કથા શરૂ કરો ને એટલે ભાઈ બહેનની સામે જોઈને એમ કે જો શરૂ થઈ ગયા. આવું ન કહો, એને પ્રકૃતિ સાથે જોડો, એને પ્રશ્નો પૂછો પણ પ્રશ્નોની સિસ્ટમ જુદી કરો યાર. રસોડામાંથી તમે બહાર નીકળો, 3 કલાક બેન રસોઈ કરીને તમે બહાર નીકળ્યા હોય લીપી અને બહાર નીકળે પછી તને કોઈ એમ પૂછે રસોડામાં તમે શું કર્યું, કેવો બાટલો ફાટે, 3 કલાકથી પરસેવે રેપ જે રસોડામાં રસોઈ જ કરી હોય ને એમ નિશાળેથી છોકરું આવે ને દફતર મૂકે ને ત્યાં આખું કુટુંબ પૂછે બોલવા માંડ શું ભણ્યો, એવો બાટલો છોકરા. આ તો સારું છે એ મારી નથી લેતું, નાનો છે એટલા હજી સૌજન્યશીલ બાળકો છે સાહેબ ખરેખર. અરે એ ભણવા જ ગયો તો ભણ્યો જ હોય ને, હવે અહીંયા કાંઈ કાંઈ કુકડા કાપવા તો ગયો નહોતો. તો તમે એને આ પ્રશ્નોની સ્ટાઇલ બદલાવો યાર. તમે એ સાયકલ ફેરવતા ફેરવતા એ જે શીખ્યો હશે એની રાઇમ્સ બોલશે જ, એ સાંભળો તો ખરા. એને એનું એનું વે ઓફ એજ્યુકેશન તો ચેન્જ કરો તમે. તમે એને પૂછો કે અમે વાત કરતાં કરતાં થર્ડ પાર્ટી એનાલિસિસની જેમ દરેક મા બાપને વિનંતી કરું, સીધું ન કહ્યું આજના છોકરાને, એ બારોબાર વાત કરો કે લિપિબેન અમારી ઘરે તો એવું થયું હતું, અમે નાના હતા ને તો અમારે એક મારા સાહેબે તો મને આવું કહે, આપણા વડીલોએ આવી રીતે આપણને શીખામણ આપ્યું હતું કે બેનને મરાય નહીં હો, અમારે એક ભાઈ તો છે ને બેનને માર્યું હતું ને તો હાથમાં છે ને કાંટા ઉગ્યા હતા. જો આવું આપણને બધાને શીખવાડ્યું છે આપણા દાદાએ, બેનને મારવાથી હાથમાં કાંટા ઉગે, આવા કોઈને ઉગ્યા નથી હજી સુધી. પણ આપણા અભણ વડવાઓનું પરફેક્ટ પેરેન્ટિંગ હતું સાહેબ, કે એને ખબર હતી કે જે બેન ઉપર હાથ ન ઉપાડે ને આટલું સ્ત્રી દાક્ષિણી એનામાં આવે તો આ કોક દી એની વાઇફ ઉપર હાથ નહીં ઉપાડે, નકર આ કૂટી નાખશે. આના મૂળિયા ઠેઠ દાંપત્ય જીવનને છેલ્લે સુધી લઈ જવા માટે હતા. એટલે સાહેબ આપણા વડીલો માંથી આપણે આટલું શીખવાનું છે કે કાંઈ પણ ભણેલા ન હોવા છતાં એ પરફેક્ટ હતા. ક્યાંક એની દાદાગીરી હતી પણ આપણને માર્યા છે એટલે જ આપણે હમાનમાં થયા. આ આહારું મારવાનું બંધ થઈ ગયું ને હાવા, ભલે આમ બાળ અધિકાર બાળ અધિકારની આપણે વાતો કરીએ પણ ક્યાંક છોકરાને હજી આપણને આપણા સાહેબો માટે ડર હતો કે હજી સાહેબ સામે ત્યાં આવતા હોય તો સિગરેટ ઠારી નાખે છે વિદ્યાર્થીઓ અને અટાણે તો ચાલુ કરીને દઈએ કે લ્યો સાહેબ આ હારી કંપનીની છે. તો 3 T મારી વાતને વિરામ આપું છું કે પેલો ટેલેન્ટ, એના તમારા બાળકના ટેલેન્ટને ઓળખો, ત્રીજો બીજું એના ટાર્ગેટ બદલી ગયા છે એ ક્લિયર કટ યાદ રાખો, ત્રીજું એની ટેકનોલોજી ઉપરનો વિશ્વાસ રાખજો, અંધવિશ્વાસ ન રાખતા નગર પરિણામો ભયંકર આવશે, અને ચોથો ટ્રસ્ટ રાખજો તમારું સંતાન છે એની માથે પૂરેપૂરો ભરોસો રાખજો. માત્ર મીડિયાની આંખે નહીં, માત્ર ચેનલમાં દેખાય છે એ નહીં, માત્ર છાપામાં વંચાય છે એ જ દુનિયા નથી બેટા. તું તારી આંખે દુનિયા જોજે, દુનિયા બહુ અદ્ભુત છે આટલું એને કયો. ગ્રીસની અંદર આખે આખું પ્રોસેસન નીકળતું હતું અને પ્રિન્સ ફિલિપના જ્યારે આખે આખું ગ્રીસ એની પોણી દુનિયા જીતીને આવ્યો તો એનું જ્યારે ઉત્સાહ મનાવતા હતા ત્યારે પ્રિન્સ ફિલિપ પૂછે છે કે મારો દીકરો ક્યાં છે, તો કે એ નથી આવતો, એ ના પાડે છે અને પ્રોસેસનમાં નથી આવવું. એટલે ચાલુ પ્રોસેસનમાંથી ઘોડા ઉપરથી ઉતરી પ્રોસેસન ઊભું રાખી અને પ્રિન્સ ફિલિપ જાય છે. 11 વર્ષનો એનો છોકરો ચોધાર આહુડે રડતો હતો અને એ રડતો હતો એની પાસે જઈને સંજયભાઈ પ્રિન્સ ફિલિપે પૂછ્યું કે તું શું કામ રડે, આખું ગ્રીસ નાચે છે તારા બાપની આ સફળતામાં અને તું શું કામ રડે છે. અને ત્યારે એ 11 વર્ષના છોકરાએ કીધું કે ડેડી હું એટલે રડું છું કે તમે મારા માટે કંઈ રાખ્યું જ નહીં, તમે બધું જીતી લીધું હવે મારે શું કરવાનું, તમે બધું જીતી લીધું હવે મારે શું કરવાનું. અને ત્યારે પ્રિન્સ ફિલિપે જે શબ્દો કીધા હતા એ દુનિયાના દરેક બાપે યાદ રાખવા જેવા. એને દીકરા માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા જરૂર નથી કે તું પણ બધું જીતે, બસ તું સારો માણસ થાને એ જ મારા માટે શ્રેષ્ઠ ભેટ છે. બી એ હ્યુમન.
અને એ છોકરો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ બને, દુનિયાના મહાન સત્તાધીશોમાં એનું નામ આવે. કહેવાનો અર્થ, તમારા સંતાનને એટલું કહો કે ડૉક્ટર થવાય તો ઠીક છે, બીલા યુનિવર્સિટીમાં ટોપ અવાય તો ઠીક છે, બાકી યુનિવર્સિટીએ તને ચીફ ગેસ્ટ કરવો પડે ને, એવું ટેલેન્ટ તારી અંદર પડ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં સાહેબ તું ટોપર થા, હારી પાઉંભાજી બનાવે છે, અહીંયા આખું જામનગર ધક્કો નથી ખાતું. જાઓ બાપુ, આ દાસભાઈની કચોરી તમારી વખણાય છે, કેટલાય એના સર્ટિફિકેટ ચેક કર્યા કે આને સાયન્સમાં કેટલા હતા, એકચ્યુઅલી વર્લ્ડમાં એક્સપોર્ટ થાય. જામનગરનું પાન ખાવા જાઓ છો ત્યારે તમે પૂછો છો કે દસમામાં કેટલા હતા, એ જાજા માર્ક આવ્યા હોત ને તો એ બેંકમાં ફટાવાળો હોત. તો સાહેબ બધું જ મળી જાય સફળતા સાથે, એ જરૂરી નથી. ક્યારેક નાનકડી નિષ્ફળતા મળે છે તો તમારા સંતાનને નિષ્ફળતા પચાવતા શીખવો, અને એ રમતના મેદાન ઉપર શક્ય હતું, રમતા બંધ થઈ ગયા ને એમાં બરબાદ થઈ ગયા. તમારા સંતાનને એટલીસ્ટ મિનિમમ એક કલાક, ચાલુ દિવસમાં વેકેશનમાં ત્રણ, વેકેશનમાં મિનિમમ ત્રણ કલાક પરસેવે રેપ જેપ થઈ જાય ને એટલું ફરજિયાત બાળક રમવું જોઈએ. મમ્મીઓને વિનંતી કે મેદાનના ખૂણે વોટ્સઅપ લઈને બેહજો, પણ એને રમવા દેજો. મારું અંશુ ડર્ટી થઈ જાય, ડર્ટી વળી અને રમવા દે, નકર આખા ગામને ડર્ટી કરશે. આ તાલી પડો તો હરખી પડો, આમ છૂટક છૂટક નહીં. શું ચોઈટા છીએ આપણે, રાઉન્ડ લીધા, આમ કરલે ને તેમ કરલે ને, અરે ઘડિયાળના કાંટે છોકરાને બંધ કરો યાર, એને 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 એની રીતે રહેવા દો, એની રીતે જીવવા દો. બેટા તું જ્યાં અટવા ને ત્યાં મને કહેજે, આવી વાત જો થઈ શકે. બાકી નવ મિનિટની નાનકડું લેસન આપું છું, માસ્તર છું, નવ મિનિટનું લેસન આપું છું હું દરેક મા બાપને. ત્રણ મિનિટ તમારું બાળક સવારે જાગે ને ત્યારે તમારા ટેરવાનો સ્પર્શ એને આપો. આ ત્રણ મિનિટ એની સવાર બહુ અદ્ભુત છે સાહેબ, અને એની એ કેવું અદ્ભુત સવાર એની પડે ત્યારે એના માથામાં હાથમાં હાળ ફેરવી અને ત્રણ મિનિટ સવારની આપો. ત્રણ મિનિટ એ સ્કૂલ જાય ત્યારે એને સ્પર્શો, અને ત્રણ મિનિટ સ્કૂલેથી પાછો આવે ને ત્યારે રાઇમ્સ ન પૂછતા ખબરદાર, ત્રણ મિનિટ એને હગ. આ નવ મિનિટનો સ્પર્શ એક ચમત્કાર જો ન સર્જે તો તમારું જોડું મારું માથું સાહેબ લખી લેજો. આ બાળકને તમારા વિચારોથી મતલબ નથી, તમારા પ્રેમથી મતલબ છે. એને ભરપેટ પ્રેમ આપો, બાકી વિચારો તો એ મોટો થાય ને મેળવી જ લેશે, અનુભવો એને શીખવાડી દેશે સાહેબ. એ વાત કહીને છેલ્લે મારા શબ્દોને વિરામ આપું, 100% છેલ્લે. તો આ માણેકનાથની વાત કદાચ તમે સાંભળી હોય, ઇન્ટરનેટ ઉપર પણ ખૂબ છે મારી આ વાત મેં કરેલી છે. અમદાવાદની અંદર અહેમદ શાહ જ્યારે કિલ્લો બનાવતો હતો ત્યારે કોઈ પણ રીતે કિલ્લોને એક ભાગ 20 ફૂટનો પડી જતો. એને સેનાપતિએ કીધું કે 20 ફૂટ છે ને કોઈ હિસાબે બનતી જ નથી મહારાજા. એટલે સુલતાન પોતે ઉભા રહ્યા, આખી સભા બોલાવી કે આ 20 ફૂટ કેવી રીતે એની મેળે મેળે પડી જાય, તો કે કોણ જાણે ધાડ કરતી એની મેળે મેળે પડી જાય છે, એટલે 20 ફૂટ હેઠે પડી જાય છે એ ખબર પડીને. એટલે સુલતાનને પોતે ઉભા રહ્યા નજર સામે કાંઈ પણ કોઈ બુલડોઝર વગર એમનેમ ધાડ કરતી એમ જ છે કે કેવી રીતે પડે. એક માણસને પૂછ્યું ત્યારે એમ કીધું કે આ બાબા માણેકનાથની જગ્યા છે અમદાવાદમાં બનેલી આ સત્ય ઘટના, અને માણેકનાથ છે ને આખો દિવસ સાદડી વણે છે અને રાત્રે છે ને એ સાદડી ખોલી નાખે છે એટલે તમારી ભીત પડી જાય છે. આ એની જગ્યા છે, તમને એની પરમિશન વગર, એની મરવાનગી વગર તમને વાપરવા નહીં દે, કિલ્લો બંધાવવા નહીં દે, તમે જાઓ. ખુદ અહેમદ શાહ માણેકનાથ પાસે જઈને એમ કહે છે કે દાદા તમે ફકીર ઓલિયા, મારે તમને શું આપવાનું? તો કે તું મારી જગ્યા ઉપર એમને બાંધી લે ને મને કાંઈ ન દે એવું થોડું ચાલે? તો કે તમે આજની રાતે એક સાદડી ખોલતા નહીં તો હું કિલ્લો બંધાવી શકું. તો માણેકનાથ કે મને શું મળશે? તો અહેમદ શાહે પ્રોમિસ આપેલું તો હું તમારા નામે એક ચોક બનાવીશ, માણેક ચોક જે અમદાવાદમાં છે ને એ આ માણેકનાથ બાવાના નામે છે. આ વાતનો પ્રાણ કનેક્શન અહીંયા પેરેન્ટિંગ સાથે હું એટલે જોડી રહ્યો છું કે મા બાપ બધાને બધું ખબર છે, આ કાંઈ મેં કીધું આમાંથી કાંઈ નવું હતું, બધું તમને ખબર જ છે સાહેબ, પણ છતાંય ભણેલા શિક્ષિત મા બાપ એવા ગોટે ચડેલા છે. એટલે ફરી ફરીને કહું છું કે માણેક બધા સારા સારા સંતોને સાંભળો છો, સારા સારા પ્રવચનકારોને, એજ્યુકેશનિસ્ટોને સાંભળો છો, અને માણેકનાથની સાદડીની જેમ વણો છો અને ઘીરે જાઓ છો ને એટલે સાદડી ખોલ નાખો છો, આમાં ગોટે ચડે છે છોકરા. તો સાદડી બંધાયેલી રાખો તો એની એના સપનાની ઇમારત બનશે. બધાને ડૉક્ટર ન બનાવતા પ્લીઝ, 2035માં ડૉક્ટરો એટલા થશે નહીંતર મારા સિવાય કોઈને ખબર નથી, અને ડેન્ટિયા તો વાત જવા દો એટલા થવાના છે, શેરીએ શેરીએ ડેન્ટિયા થવાના 2035માં. અટાણે છે એ બધા મારા સરના તાજ છો, સોરી પણ તમે યાર ખોટો કાઢતા. અરે યાર બધાને ડોક્ટર બનાવી લેવા, આર્ટની કોઈ વેલ્યુ જ નથી રહેવા દીધી આપણે, કોઈ કલાની, ગુજરાતીની, હિન્દીની, સંસ્કૃતની કાંઈ જાણે જરૂર જ ન રહી આપણે સાહેબ. ત્યારે ફરી ફરીને મારી પ્રાર્થના 2035માં નગર રેકડિયું લઈને નીકળશે, લખી લેજો ડોક્ટરો, થેટોસ્કોપ ગળામાં નાખીને, એ બેન છે કાંઈ તાવ મેલેરિયા,
મેડિકલ નો મારો વિરોધ નથી, પણ આ બહુ હળવી ફૂલ, ગંભીર વાત હું હળવી શૈલીમાં કહું છું કે એકાદ બીજો સાંઈરામ નહીં જોઈ 25-50 વર્ષ પછી તમારે, એટલે હજી એટલા વર્ષ તો હું છું, પણ કદાચ અમે નગીનદાસ દાદાની જેમ 98 વર્ષ લગી આમ ઉભા રહીને વાત ન કરી શકીએ. વાત સાહેબ, એક જય વસાવડા, એક સંજય છેલ, એક કોઈ પણ ગુણવંત શાહ, કોઈ પણ ક્ષેત્રમાં 8 માણસો નહીં હોય તો તમારી ખમીરાઈની, ખાનદાનની, તમારા આનંદ પ્રમોદની વાત, શાહબુદ્દીન રાઠોડથી સાંઈરામ સુધીની જે મજા તમે લીધી ને, આ મજાથી આખી આવનારી પેઢી વંચિત થઈ જશે દોસ્તો. તો તમારા બાળકને કોઈ પણ એક આર્ટ સાથે જોડી દો અને પછી જો એ ઈશ્વરના ખોળે કેવા ધોબાકા મારે. હળવી શૈલીમાં આ બાળ ઉછેરનું છલકચણ હું કહેવાની મેં વાત કરી, તમને ગમી હોય તોય તમારી અને ન ગમી હોય તોય તમારી. આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. આભાર. વક્તાઓએ પોતાની વાત રજૂ કરી દીધી, પણ હવે પ્રશ્નોના દોરનો સમય છે અને આ જ માહોલમાં, આ જ મૂળ સાથે જો પ્રશ્નોને આગળ ધપાવીએ તો જ્યાં આપણે વાત પૂરી કરી. સાઈરામભાઈ, પહેલો પ્રશ્ન ત્યાં જ પૂછી લઉં કે પહેલી હું ભાવનગરથી આવું છું, ગીજુભાઈની દક્ષિણામૂર્તિમાં ભણી છું અને ગીજુભાઈના સિદ્ધાંતો કે બાળકને વઢવું નહીં, બાળકને મારવું નહીં, બાળકને ડરાવવું નહીં, એને રોકવું નહીં, ટોકવું નહીં, અને આ આખી જનરેશન જે આખો દિવસ મોબાઈલ, લેપટોપ, ટીવી એની સામે બરોબર ફેવિકોલ લગાડ્યો એવી રીતે ચોંટીને બેસી જાય છે, તો આમાંનું કંઈ નહીં કરવાનું તો કરવાનું શું એનું? હા, એટલે દરેક મામી પપ્પાને એ પ્રશ્ન હોય કે ગેજેટ્સમાંથી કેમ બહાર કાઢવા, મૂળ તમારો કહેવાનો મુદ્દો એ છે. તો વેકેશનની અંદર નક્કી કરી રાખો કે 0-10 વર્ષની અંદર જેના બાળકો છે એ જો ગેજેટ્સ વાપરતા થશે તો એનું મેમરી સેક્શન સાવ ઝીરો થઈ જવાનું. તમે એને એની સાથે એવી શરત કંઈ રાખી શકાય કે બેટા તું એક કામ કરી લે, એક આ ચિત્ર દોરે તો તારે 15 મિનિટ મોબાઈલ વાપરવાનું, અને ઘરમાં એટલીસ્ટ બેડરૂમની અંદર મમ્મી પપ્પા મોબાઈલનો ઉપયોગ ન કરે, કારણ કે છોકરો જે જોવે છે એ કરે છે, જે સાંભળે છે એ નથી કરતો. મમ્મી પપ્પા ક્લિયર કટ નક્કી કરે કે આપણે ઘરમાં આટલો જ સમય વોટ્સઅપનો ઉપયોગ કરવો, આવી આચારસંહિતા જ્યાં સુધી મમ્મી પપ્પા નક્કી નહીં કરે ને ત્યાં સુધી છોકરાને મોબાઈલથી દૂર નહીં રાખી શકાય, આવું મારું અંગત માનું. તમે માનો છો આ વાતમાં? તો તમે નક્કી કરો કે વોટ્સઅપનો આટલો જ ઉપયોગ દર એક દિવસમાં 2200 વખત મોબાઈલ જોવે છે માણસ ઇન્ડિયામાં, 2200 વખત. અમથી અમ તો એક આ ફોબિયા એવો થઈ ગયો હોય, કાંઈ નથી ને ભાઈ, તારામાં જ કાંઈ નથી, તારા મોબાઈલમાં ક્યાં કાંઈ હોય. સો છોકરા ઉપર તૂટી પડવાને બદલે એને એક્ટિવિટી સાથે જોડો કે બેટા 1/2 કલાક રમી લે તો પછી 10 મિનિટ તને મોબાઈલ આપીશ. આવી રીતનું જો થાય, અને નાનકડા સાવ બચ્ચા છે એને તો બીવરાવી શકાશે. મારા ઘરની વાત કરું તો નાના ભાઈની દીકરી માટે મેં એમ 2 વર્ષની દીકરી છે એ આજ જોઈને વાર્તાની શરૂઆત કરે, જમવાની શરૂઆત કરે. મેં ખાલી વાર્તા કરી કે ભાઈ નાનપણમાં મેં મોબાઈલ વાપરો ને એક દી તો મારા મગજમાં કાણું પડી ગયું હતું અહીંયા, અને જીવડું અહીંથી સીધું આ બાજુ નીકળી ગયું હતું. બસ એ તેદુની વાત એને એવી, અને એને મેં એક ડાયરેક્ટ ન કીધી, મેં કીધું ને થર્ડ પાર્ટી એનાલિસિસ છે. હું મારી વાઇફને કહેતો હતો કે જો આ કાણું પડી ગયું છે ને એ નાનપણમાં મેં મોબાઈલ વાપરો હતો ને એનું હતું, તે દીની ઘડી અને આજનો દી, હવે તમે મારી ઘરે આવો ને તો એમ કે મોબાઈલ મૂકી દો, કાણું પડી જાય. તો બાળકને સમજાવવું એ સહેલું છે જો આવડે તો, પણ એને વાર્તા દ્વારા થર્ડ ડાયરેક્ટ ન કહો, એને એને બીજા દ્વારા જો કહેવડાવવામાં આવે અને એનું એક્ટિવિટીનું લિસ્ટ કરવામાં આવે આટલું કરી લે તો પછી આટલું મોબાઈલ વાપરવામાં આવે, તો આઈ થિંક કે મોબાઈલમાંથી છોડાવી શકાશે. ટેબ્લેટ આપી દેવાથી સંસ્કારી થઈ જશે આવું જો માનતા હોય, એને ફેસિલિટી નહીતર પાછળ રહી જશે આવું જે મા બાપ માનતા હોય. તો મારી ખાસ વિનંતી છે કે એને કળી ઉઘડતા જોઈએ જ નથી, એને કોયલ બોલતા જોઈએ જ નથી, નદીમાં પાણી નાખીને તમારું સંતાન બેઠું જ નથી. એને કલ્ચરથી અને નેચરથી જોડો તો જ આનો વિકલ્પ આવશે અને એને ગેજેટ્સ માટેની થોડી જરૂરિયાત ઓછી પડશે. થેન્ક યુ વેરી મચ. જે રીતે સાઈરામભાઈએ કીધું કે ટેબ્લેટ આપવાથી કોઈ ફરક નથી પડતો, એવી રીતે સંસ્કારની પણ કોઈ ટેબ્લેટ નથી આવતી કે જે બાળકને આપણે ગળાવી દઈએ. પણ બાળક સૌથી વધારે, કોઈ પણ વ્યક્તિ સૌથી વધારે જે 2 વસ્તુઓમાંથી શીખે છે, આજે મધર્સ ડે છે તો માં અને સિનેમા આ 2 ભારતીયો માટે કેળવણીની પાઠશાળા છે. તો આપણો સિનેમા, ગુજરાતી સિનેમા આજે એવું લાગે છે કે કંઈક એક ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યું છે, ટ્રેન્ડ્સ ચેન્જ થઈ રહ્યા છે અને એક નવી દિશા શોધવા ભણી કંઈક એ આગળ વધી રહ્યું હોય એવું લાગે છે. આ આખા સિનારીઓને કેવી રીતે મૂલવી શકાય અને આનું ભવિષ્ય તમે કેવું ભાખો છો?
ગુજરાતી સિનેમા અત્યારે બહુ જ અલગ દોરમાંથી ગુજરી રહ્યું છે અને સારી ફિલ્મો અલગ ફિલ્મો બની રહી છે, પણ મારી ગુજરાતી પ્રજા સામે એક ફરિયાદ એ છે કે ગુજરાતીઓ કલા માટે બહુ ઉદાસીન છે. ખિસ્સામાં હાથ નાખતા પહેલાં જ એને લકવો મારી જાય છે. આપણને આપણા કલાકારોનો આપણી ભાષાનું એટલું ગૌરવ નથી. વિચાર કરો, સંજીવ કુમાર જેટલો મોટો એક્ટર 1986માં એનું ડેથ થાય છે. 72થી મુંબઈ દૂરદર્શન હતું, અમદાવાદ દૂરદર્શન હતું, આપણી પાસે 10 મિનિટમાં સંજીવ કુમારનો ગુજરાતી ભાષામાં ઇન્ટરવ્યૂ નથી. પહેલી બોલકી પિક્ચર બની હતી 1932માં આલમારા, ગાંધીજી એક્સપાયર થઈ ગયા 48માં, એની વચ્ચે ઘણી બધી ગુજરાતી પિક્ચર બની, પણ આપણી પાસે 10 મિનિટ ગાંધીજીનો ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ નથી. આપણને આપણી ભાષા, આપણા કલાકારો અને આપણી પ્રજા માટે ગૌરવ નથી. આપણે ગુજરાતી પિક્ચર જોવામાં શરમ અનુભવીએ છીએ, એ બહુ જ મોટી વાત છે. આપણે આપણી દરેક ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ, જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ કલાકારો જીવશે. બાકી કલાકાર પોતાનું કફન વેચીને ઘર નહીં ચલાવી શકે. મહારાષ્ટ્રની અંદર, મહારાષ્ટ્રમાં શિવસેના અને નવ જે એની બીજી શાખા છે રાજ ઠાકરેની, એમણે આંદોલન કર્યા કે દરરોજ દરરોજ 2-3 શો સિનેમિક્સમાં, મલ્ટીપ્લેક્સમાં થવા જોઈએ મરાઠીના. એટલે મરાઠી સિનેમા આજે ક્યાંથી ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતી થિયેટરમાંના માલિકો આ સગવડ નથી આપતા. હમણાં છેલ્લા 6-8 મહિનાથી ગુજરાતીમાં સબસિડી શરૂ થઈ. ગુજરાત સરકાર બધી રીતે આપણો વિકાસ થયો, પણ અત્યારથી લઈને છેલ્લા 15 વર્ષથી માત્ર 5 લાખની સબસિડી મળતી અને એમાંથી સરકારી અધિકારો ખાઈ જતા અને 5 લાખમાં એક એપિસોડ બી બનતો નથી. જે દિવસે ગુજરાતી પ્રજા પોતાની ભાષા અને કલાને મહત્ત્વ આપશે ત્યારે ગુજરાતી ફિલ્મો આગળ આવશે. બાકી બધી વાતો છે, ખાલી વાતો છે. સંજયભાઈ જે વાત કરી ને એ બહુ ગંભીરતાથી સમજવા જેવી વાત છે. હું મુંબઈમાં રહું છું, અનેક ભાષા બોલનારા માણસો મેં જોયા છે. બે મરાઠીઓ મળે ને સાહેબ, બંને ભણેલા હોય પણ મરાઠીમાં જ વાત કરે. તમિળનાડના કોઈ પણ બે માણસો ગમે એટલા ભણેલા હોય, અરસપરસ ભાષા જાણતા હોય તો તમિળમાં જ વાત કરે. કોઈ પણ બે ગુજરાતીઓ જો ભેગા મળ્યા હોય તો અડધું અંગ્રેજી ને અડધું ગુજરાતી, બંને ખોટું, ગુજરાતી પણ ખોટું ને અંગ્રેજી પણ ખોટું બોલે, પણ ગુજરાતીમાં વાત ન કરે. મહાત્મા ગાંધીએ એક કાગળ લખ્યો છે કે મારું જો ચાલે તો હું એક કાયદો કરું કે બંને જણ જે ભાષા જાણતા હોય એ ભાષામાં વાત કરવાને બદલે, માતૃભાષામાં વાત કરવાને બદલે પારકી ભાષામાં વાત કરે, એને 6 મહિનાની જેલની સજા થવી જોઈએ. આમાં એક વાત હું ઉમેરીશ. હું ગયા વર્ષે કલકત્તા એક ફેસ્ટિવલમાં ગયો હતો અને એક બહુ મોટું મેદાન હતું અને મેદાનમાં લાઈનો લાગી હતી. અને મેં પૂછ્યું કે અહીં સમૂહ લગ્ન છે? કારણ કે આપણે મોટી મોટી લાઈનો અને ક્રાઉડ તો આપણે સમૂહ લગ્ન અથવા રામકથામાં જ જોઈએ છીએ. આટલું 10,000નું ક્રાઉડ, એટલે મને કંઈ સમૂહ લગ્ન છે, લોકો જમવાની લાઈન લગાડી છે અથવા કંઈક રામકથા ચાલતી હશે. ત્યારે મને ખબર પડી કે ત્યાં પુસ્તક મેળો હતો અને 10,000 લોકો સર્પાકાર રાઉન્ડ રાઉન્ડ લાઈન લગાડીને બુક્સ ખરીદી રહ્યા હતા બંગાળીઓ. પછી મને વધારે ઇન્ટરેસ્ટ ગયો તો મેં ત્યાં જઈને પૂછ્યું તો કહ્યું કે એક ફેમિલીની અંદર 4 માણસો હોય તો ચારેય માણસો પોતાના અલગ અલગ ટાગોરના સેટ લે. એમ નહીં કે બાપની બુક છે, દીકરો વાંચશે ને મા પણ વાંચશે, એમ નહીં કે આપણી કોમન બુક. જ્યારે સાયરામભાઈએ બહુ હસાવ્યા અને બહુ આનંદ કરાવડાવ્યો, પણ હું થોડી કડવી વાત કરીશ કારણ કે હું જાણું છું કે આપણે બધા બહુ ભાવુક લોકો છીએ અને આપણી અપીલ તમારા સુધી પહોંચશે. જેમ આપણે શિક્ષણની વાત કરી, આપણે ગુજરાતીઓ એક વસ્તુ સમજવાની છે કે 6.5 કરોડ ગુજરાતીઓ છીએ, પણ 2,000 પુસ્તક વેચતા દમ નીકળી જાય છે. આપણે માત્ર પાસબુક અને ચેકબુકમાં માનીએ છીએ, બુકમાં નથી માનતા. બંગાળીઓ સર્પાકાર લાઈન લગાડીને બુક્સ લે છે અને ત્યાં માનો તમે કે 3 દિવસની અંદર ત્યાં 50 કરોડના બંગાળી બુક્સ વેચાય છે. આવું ક્યારે થશે ગુજરાતીમાં? એ જ વાત, એનું જ અનુસંધાન ગુજરાતી પિક્ચરો અને નાટકોને લાગે છે. આપણે
માત્ર શેર બજારના માણસ ન થઈએ, થોડા શેરદિલ થઈએ અને કલાને પણ આપણા જીવનમાં સ્થાન આપીએ, રમતને બી સ્થાન આપીએ. સાઈરામભાઈ, આવું ક્યારે થશે ગુજરાતમાં? જે સંજયભાઈએ સવાલ પૂછ્યો એ જ સવાલ તમારા માટે છે કે કદાચ આવું ત્યારે થાય જ્યારે આવનારી પેઢી આપણી ભાષાને આવકારે. તો બાળકોમાં આ ભાષાની પરિસ્થિતિ શું છે, અથવા તો બાળકોને કયા માધ્યમમાં કેળવણી આપવી જોઈએ, ભાષાઓનું બેલેન્સ કઈ રીતે કરવું જોઈએ? હા, લગભગ આજની કોઈ પણ દંપતીને તમે પૂછો એટલે મેન્ટલી સંતાન આવવાનું હોય ને ત્યારથી સેટ હોય કે ફલાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં, કોન્વેન્ટ સ્કૂલમાં કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. એક આખી ભ્રામક અફવા જે આખા દેશમાં ફેલાવવામાં આવી બ્રિટિશરો દ્વારા, ખાસ કરીને જો ઇતિહાસ વાંચ્યો હોય, દાદા બેઠા છે એટલે એને વધારે ખબર હોય, 1835માં હું ભૂલતો ન હતો, માર્ક્સ મેકોલોએ આખા દેશની અધ્યયન કરવા માટે અંગ્રેજ સરકારે મોકલેલો 1835માં, વિપ્લવ પહેલાં, સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાં, કે આ દેશને હજારો વર્ષ સુધી ગુલામ કેવી રીતે બનાવી શકાય. ત્યારે માર્ક્સ મેકોલોએ એક લેટર મોકલ્યો કે આ દેશના લોકો હજી રામાયણને કોટ કરે છે, હજી કાળિયા ઠાકરના સમ ખાય છે, હજી ઉપનિષદોને રેફરન્સ કરે છે, ત્યાં સુધી આ દેશને ગુલામ નહીં બનાવી શકાય 50 વર્ષ. આની શિક્ષણ નીતિ બદલાવો. ત્યારથી અંગ્રેજી શિક્ષણ નીતિ દાખલ કરી. અંગ્રેજી નહીં આવડે તો હેરાન થઈ જશે, મારો છોકરો નહીં સર્વાઈવ કરી શકે. આવું કહેવાવાળાને અમારે જ, હું જ એનો દાખલો છું કે હું 3 પાસપોર્ટ મેં પૂરા કર્યા છે, એકેય દેશમાં હું હલવાણો નથી, હલવાણા જ હામેવાળા. સો અંગ્રેજી, માત્ર અંગ્રેજી ભાષા હોય એવા 10 કે 12 દેશ, નગીનદાસ દાદા આનો વધારે સાચો આંકડો આપી શકતે કદાચ, પણ 10 કે 12 દેશ જ એવા છે કે જેની મૂળભૂત માતૃભાષા અંગ્રેજી હોય. જપાનની માતૃભાષા જાપાનીઝ છે, આખા વિશ્વની અંદર અંગ્રેજી વધારે નથી બોલાતી, ચાઇનીઝ બોલાય છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. અને આખા વર્લ્ડમાં ચાલો તમારા ઘરમાં 3 રૂપિયાનો સેલ એ ચાઇનાથી આવે છે સાહેબ, તો કાલથી શીખવડવા માંડો ચાઇનાને. ચાલો વાત, આ આંધળો પટ્ટો આપણે જ્યાં સુધી ઉદારશું નહીં. બોલો લ્યો, ચાઇનીઝ મીડિયમની આ નવી વાતથી શરૂ થઈ ગયો, એટલે કાલ સવારે કોઈ બીજું મીડિયમ આવશે તો આપણે એ સ્વીકારી લેવાનું. માતૃભાષાનું શિક્ષણ એપીજે અબ્દુલ કલામથી માંડી, ગાંધીજીથી માંડી, નારાયણ મૂર્તિથી માંડી, આ બધા ટોપ લેવલના, એનાથી આગળ તમારું સંતાન જ જઈ શકવાનું સાહેબ, યાદ રાખજો. માનો છો ને તમે, ઇન્ફોસિસનો ચેરમેનથી આગળ જશે તમારો દીકરો તો એ માતૃભાષામાં ભણેલા છે. તો માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ થાય ત્યારે જ આગળ વધી શકે. આ અંગ્રેજીનો પટ્ટો જ્યાં સુધી આંધળો પાડો આપણે ઉતારશું નહીં ત્યાં સુધી એની ક્રિએટિવિટી, કોઈ દિવસ આપણે ક્રિએટિવ માણસો આઈફોનની કોપી જ મારવાની છે સાહેબ, ત્યાં સુધી આપણે આઈફોન બનાવી શકે ને એવા માણસો માત્ર માતૃભાષામાં જ પેદા થશે, આવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ થાય એ મારી એક લીટીની હિમાયત છે. આમાં એક વાત, આ ઇન્ટરેસ્ટિંગ વાત છે ને, ગુજરાતના આટલા સરસ ઓડિયન્સ સામે છેલ્લું મારે કહેવાની ઈચ્છા થાય છે કે રશિયા અને અફઘાનિસ્તાનની વચ્ચે દાઘેસ્તાન નામની એક જગ્યા છે, ત્યાં 2 સ્ત્રીઓ કૂવા કાંઠે ઝઘડતી હતી. તો ઝઘડતા ઝઘડતા જે ગાળો આપતી હોય એ ગાળો આપતા આપતા જે ગંદી ગાળો કે જે હોય કે તારું નખો જ જાય, આ થાય તે થાય, અને એમાં એક બાઈએ, એક સ્ત્રીએ બીજી સ્ત્રીને કહ્યું કે જા, તને શ્રાપ આપું છું કે તારું બાળક તારી માતૃભાષા ભૂલી જાય. આપણે બધા એ ગાળ જીવી રહ્યા છીએ. હળવાશથી વાત કરી આમણે, હું એમની બધી વાતથી સહેમત નથી, કારણ કે અંગ્રેજીનું પણ એક સ્થાન છે. હું હિન્દી ફિલ્મોમાં અત્યારે છું, વર્ષોથી છું, ત્યાં મારું ગુજરાતી હિન્દીનું જેટલું નોલેજ છે એટલું એનાથી વધારે મારે અંગ્રેજીનું નોલેજ મારું કામ આવે છે. આઈ હેવ ટુ રાઇટ સ્ક્રિપ્ટ ઇન ઇંગ્લિશ. મોટાભાગના કલાકારો આજે હિન્દી વાંચતા નથી, ગુજરાતી તો દૂરની વાત છે, એ લોકો રોમનમાં વાંચે છે અને ઇન્સ્ટ્રક્શન્સ ઇંગ્લિશમાં વાંચે છે. એટલે ઇંગ્લિશ આખા દેશમાં બીજી ભાષાઓ પર બી અસર થઈ છે, માત્ર ગુજરાતીની જ વાત નથી. પણ આનો એક ઉપાય એ છે જે અમારી સ્કૂલોમાં હતો, મુંબઈની ઘણી સારી સ્કૂલોમાં છે, એ પ્રેક્ટિકલ ઉપાય છે. કારણ કે આપણે માત્ર માતૃભાષાના બણગા ફૂંકશું અને આપણે એ પણ મા બાપો કંઈ દુશ્મન નથી સંતાનોના, એ બી ઈચ્છે છે કે પોતાના બાળકો આગળ જઈને ભણે, આગળ વધે, નોકરી ધંધા કરે. એટલે ઇંગ્લિશ મીડિયમનું મહત્ત્વ તો છે જ. એનો ઉપાય એ છે કે સાયન્સ અને મેથ્સ એ શરૂઆતથી ઇંગ્લિશ મીડિયમમાં શીખવવામાં આવે. ઇંગ્લિશ ભાષા છે એ લોઅર સ્ટાન્ડર્ડની ન હોય, હાયર સ્ટાન્ડર્ડની હોય, અને માતૃભાષા છે એ હાયર સ્ટાન્ડર્ડની હોય, હિન્દી હાયર સ્ટાન્ડર્ડની હોય, અને ઇતિહાસ ભૂગોળ જે છે એ માતૃભાષામાં ભણવામાં આવે. આને એક મિક્સ મોડેલ કહેવામાં આવે છે. આ મિક્સ મોડેલ જ્યાં ચાલે છે ત્યાં છોકરાઓ
ખૂબ જ સરસ થાય છે અને આજે ટોપરમાં એ લોકો આવે છે. આ મિક્સ મોડલ ગુજરાતની સ્કૂલોમાં શરૂ કરવામાં નહીં આવે તો ગુજરાતની અંગ્રેજી મીડિયમના છોકરાઓ અને ટીચરો જેટલું ખરાબ ઇંગ્લિશ બોલે છે એટલું ખરાબ ઇંગ્લિશ તો મુંબઈમાં મ્યુનિસિપાલિટીના ટીચરો બી નથી બોલતા. મિક્સ મોડલ એ ઇન્ટરેસ્ટિંગ. સાઈરામભાઈએ જે બધી ઘણી બધી બાળ ઉછેરની વાત કરી ને એનો એક સાર તમે યાદ રાખજો. મકાન છે ને સાઈરામભાઈ, એ નકશા પ્રમાણે બનાવી શકાય, ઝાડવું નકશા પ્રમાણે ન ઉગે બાપા, ઝાડવું નકશા પ્રમાણે એ એની રીતે જ ઉગે. દાદા દાદા આપણે ભાષા ગૌરવની વાત કરી રહ્યા છીએ. સાંભળીશ નહીં તમે બોલશો. આ કે છે અમારા સાથીદાર છે. આપણે ભાષા ગૌરવની વાત કરીએ છીએ અત્યાર સુધી, તો જો રાજકારણના સંદર્ભમાં જોવામાં આવે તો એવું નથી લાગતું કે જો પ્રાંતીય ભાષાઓનું ગૌરવ ખૂબ વધી જશે તો એ એકતા ઉપર ક્યાંક ને ક્યાંક જોખમકારક પુરવાર થાય રાષ્ટ્રીય એકતા ઉપર? જો પ્રાંતીય ભાષા તમે બેન એક બહુ દુઃખથી નસ ઉપર હાથ મૂક્યો, કારણ કે એ આ દેશને બહુ મોટી 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 જબરી સમસ્યા છે. છેલભાઈએ કહ્યું એક વાત બહુ સાચી છે કે ફિલ્મોએ બીજું જે કંઈ કર્યું હોય કે ન કર્યું હોય હું વાત નથી કહેતો, પણ ફિલ્મોએ હિન્દી ભાષાને છેક તમિલ સુધી પહોંચાડી છે. પણ આ દેશની એક મોટી સમસ્યા છે કે આપણી પાસે આખા દેશને જોડી શકે એવી કોઈ ભાષા નથી, અને ભાષા ન હોય એ રાષ્ટ્ર કે નહીં, એક એક મોટી ચિંતાનો વિષય છે. અત્યાર સુધી આપણે અંગ્રેજી ભાષાને વળગીને જીવ્યા છીએ. સાઈરામભાઈ આપણે એમ કહેવાય ને કે એ મરેલી માને ધાવવા જેવો છે. અંગ્રેજી કેટલા માણસો જાણે છે આ દેશમાં સાહેબ? આંકડા પ્રમાણે અંગ્રેજીમાં સરસ રીતે લખી બોલી શકે એવા માણસોની સંખ્યા હિન્દુસ્તાનમાં 1.5% વધારે નથી, 1.5%. અને આપણો આખો વહીવટ અંગ્રેજીમાં ચાલે, અને સૌથી વધારે ખરાબ તો એ કે મારો કેસ ચાલતો હોય ગરીબ માણસ ઊભો હોય એને ખબર નથી પડતી કે આ શું બોલે છે અને શું નથી બોલતો. એટલે કેટલીક વખત તો ગરીબ માણસોને પ્રમાણિક માણસોને હેરાન થવું પડે. સાઈરામભાઈ એક એક ખેડૂતે કોક પાસેથી પૈસા ઉછીના લીધેલા અને પછી પાછા આપી દીધેલા, એનો કોઈ સાક્ષી પુરાવો નહીં. પહેલાં એ કોર્ટમાં કેસ માંડ્યો એટલે પેલા માણસે કીધું હા સાહેબ મેં પૈસા લીધા હતા અને મેં પૈસા પાછા આપી દીધા. એટલે પેલા વકીલે દલીલ કરી કે એમણે કબૂલ કર્યું કે પૈસા પાછા આપ્યા છે એટલે પુરાવાની જરૂર નથી, એમણે પૈસા પાછા આપવાનો પુરાવો નથી એટલે એ ગુનેગાર છે. પહેલાં એ કહું કે હું એકવાર સાચું બોલું તો બીજી વાર સાચું બોલું, પણ કોર્ટ નહીં માને અને મોટાભાગના માણસોને ખબર નથી હોતી. સાઈરામભાઈએ ડાક્ટરો માટે ઘણું બધું કહ્યું. કેટલા ડાક્ટરો આ દેશને ઓળખતા હશે? એમણે મને એક જે દાખલો આપ્યો હું તમને કહું. એમણે કહ્યું કે ડાક્ટરો તમને કહે કે તમે વિટામિન એ ને વિટામિન ડી તમે લો, એ કે મરચામાં એ ને ડી બંને વિટામિન પૂરતા પ્રમાણમાં છે, લીલું મરચું ખાને અભાગ્યા દવો હું કામ ખાય, પણ એ આપણને ખબર જ નથી, આપણે ડાક્ટરો પણ જાણતા નથી. એટલે આપણે પરદેશી ઉપર એટલો બધો આધાર. હમણાં એક સમાચાર હતા સાહેબ, મને તો એ સમાચાર વાંચીને એટલો બધો અફસોસ થયો
તમે જાણો છો આજે સંસ્કૃત ભાષા હિન્દુસ્તાનની, સંસ્કૃત ભાષામાં આજે સૌથી ઊંચી ડિગ્રી જોઈતી હોય તમારે કાશીમાં નથી મળતી સાહેબ, હિન્ડનબર્ગ યુનિવર્સિટીમાં જવું પડે જર્મનીમાં, ત્યાં સંસ્કૃત ભાષાનો જેટલો અભ્યાસ થાય છે આ દેશમાં નથી થતો. અને 5-6 મહિના પહેલા મેં એક સમાચાર વાંચ્યા, એટલું આપણે નાલંદા યુનિવર્સિટીને જીવતી કરવા માટે 10 વર્ષથી બિહાર સરકાર અને ભારતની સરકાર પૈસા ખર્ચે, 10 વર્ષથી કામ ચાલે છે, કાંઈ થયું નથી. અને એ નાલંદા યુનિવર્સિટીને ટક્કર મારે એટલી પાલી ભાષા અને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરનારી યુનિવર્સિટી ચીને 3 મહિના પહેલાં શરૂ કરી સાહેબ. મને અફસોસ થયો કે હવે પાલી ભાષા શીખવા માટે ચીન જવું પડશે, કઈ દશા. એટલે ભાષા એ આપણો એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે ને એનું કોઈ સોલ્યુશન, કોઈ ઉકેલ આજે કોઈની પાસે નથી. અને બધી સમસ્યા ઉકેલાઈ જ જાય એવું કંઈ હોતું નથી, બધા રોગ સાજા થઈ જાય એવું નથી, બાપા કોક વાર મરવું પણ પડે. ભાષા બાબતે આપણે ચર્ચા કરતા હતા, પણ દાદાએ કીધું કે હિન્દી ફિલ્મો ભાષાને જીવંત રાખવામાં ખૂબ મોટો ભાગ ભજવી શકે, તો સાહિત્યને જીવતું રાખવામાં ફિલ્મો શું ભાગ ભજવી શકે? આપણે ત્યાં પન્નાલાલ પટેલ એટલે આપણે ત્યાં ભવની ભવાઈ બને, અને ક્યારેક આવી રીતે નાટક પરથી 102 નોટ આઉટ બને, પણ એ સિવાય ગુજરાતી સાહિત્ય પરથી આપણી પાસે હરકિશનભાઈનું સાહિત્ય છે, અશ્વિનીભાઈનું સાહિત્ય છે, પન્નાલાલ પટેલનું સાહિત્ય છે, એના પર જે પ્રમાણમાં ફિલ્મો બનવી જોઈએ કેમ નથી બની રહી, અથવા તો બને એ માટે શું કરી શકાય? એટલે આમાં તો એવું છે ને, કૂવામાં હોય તો હવાડામાં આવે. ગુજરાતીઓ વાંચતા હોય નવલકથા કે સાહિત્ય, એનું એને મહત્ત્વ હોય તો ફિલ્મોમાં આવે ને. આપણે તો મેઘાણી જેવા મીરને આપણે માર્યો છે ગુજરાતી પિક્ચરમાં. આટલા મોટા મેઘાણીએ સુંદર લોકકથાઓ લખી, એના પરથી આપણે કેવી કેવી પિક્ચરો બનાવી, પાઘડાઈવાળી બધી. પહેલાં આપણે જ્યાં ટર્બન પિક્ચર બનતી ને, હવે બધી અર્બન પિક્ચર બને છે. આપણને આપણા સાહિત્યનું કોઈ ખબર જ નથી, લોકો વાંચતા જ નથી, તો એમાંથી ક્યારે બને? પણ એટલું છે કે અમુક સારી કૃતિ પરથી ફિલ્મો બની છે. હમણાં રેવા પિક્ચર બની ધ્રુવ ભટ્ટની કૃતિ પરથી, કાશીનો દીકરો બની હતી વિનોદની નીલકંઠની વાર્તા પરથી, માનવીની ભવાઈ બની હતી, ભવની ભવાઈ બની હતી, એની પહેલાં લીલુડી ધરતી બની હતી, એની પહેલાં પૃથ્વી વલ્લભ બની હતી, બની હતી, પણ એ આંગળીના વેઢે ગણી શકાય એવી. મૂળ ગુજરાતી પ્રજા વાંચતી થાય તો સિનેમા સુધી પહોંચે. ઓકે, તો સૌથી પહેલા આપણે તો પ્રોબ્લેમ ઊભા કરવા કરતા સોલ્વ કરવા વાળા માણસો છે. આવો દાદા, ત્રણેય ગુનેગાર હાજર, ત્રણેય ત્રણેય હાજર. આપણે બની શકે ત્યાં સુધી ટૂંકમાં 30 સેકન્ડમાં મેક્સિમમ તમારો સવાલ પતે એ રીતે રજૂઆત કરીશું. ઓકે, અને જો સવાલની બદલે સ્ટેટમેન્ટ હોય, તમારે કોઈ અભિવ્યક્તિ કરવી હોય તો પહેલેથી જ અટકી જજો, કારણ કે એ સવાલને અટકાવી દેવો પડશે મારે. કેન વી બી ક્વિક? મારો સવાલ નગીનદાસ દાદા માટે છે. નગીનદાસભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે આ ભૂતકાળનો એવો અનુભવ છે કે જે સંયુક્ત પક્ષોની સરકાર હોય એમાં વધારે સારા વિકાસના કામ થાય એવું ઘણી વખત દેખાય કે જે પૂર્ણ બહુમતીવાળી સરકાર હોય, આપનું એ વિશે શું માનવું છે? પૂર્ણ બહુમતીવાળી સરકાર હરખું કામ કરે કે છૂટા છૂટા મંડાણા છે એ હરખું કામ કરે? સંયુક્ત સરકાર કોલિશન.
કોઈલિશન કે મેજોરિટી વાળી ગવર્નમેન્ટ. આપણને અંગ્રેજી ભાષા અને અંગ્રેજી રીત રિવાજથી બહુ ફાયદો થયો, એમ થોડું નુકસાન પણ થયું. ઇંગ્લેન્ડમાં હંમેશા બહુમતીવાળી સરકાર હોય છે, અમેરિકામાં હંમેશા બહુમતીવાળી સરકાર હોય છે, પણ આ દેશમાં જે 46 દેશોમાં લોકશાહી છે એમાં 44 દેશોમાં સંયુક્ત સરકારો કામ કરે છે. હવે જે સમજવું હોય સમજો. પણ ઓલાને બોલવું હોય ને. બહુ સરસ સૂચનો કર્યા છે કે સારા બીજને ઉગાડવા માટે કેટલી માવજતની જરૂર છે. મેં એક વધારાનું સૂચન કરવાની મને ઈચ્છા થઈ છે. જ્યારે આપ સ્કૂલ પણ એક ચલાવો, બેન આપણે પ્રશ્ન હોય તો જ લઈએ, સૂચન રહેવા દઈએ. એટલે મારું એમને પૂછવાનું એમ છે કે આજે જે કેરિયર માઇન્ડેડ માતાઓ છે, અત્યારે મેં 2-3 મમ્મીઓને ડ્યુરિંગ વેકેશન સાંભળેલી છે કે અરે વેકેશન આવી ગયું, ત્યારે એવું નથી વિચારતા કે એ માતૃત્વને માણવાનો જે સમય મળ્યો છે એ માણવું જોઈએ. તો એ અંગે આપનું શું માનવું છે? કેરિયર માઇન્ડેડ માતાઓ અત્યારે પોતાની કેરિયરની હોડમાં બાળકોને આયા બેનો પાસે જ્યારે મૂકે છે, હા, ત્યારે એના વિકાસમાં શું અસર થાય? જી, એટલે LKGમાં સંજયભાઈ એક મમ્મી મૂકવા આવ્યા અને એને મને એમ કીધું કે મારે તો ઇંગ્લિશ મીડિયમમાં જ દાખલ કરવું પડશે LKGમાં. મેં કીધું કે મેં ગુજરાતી મીડિયમ પણ છે LKGમાં મારે તો, મને કે કારણ કે હવે તો નીટે ઇંગ્લિશ મીડિયમમાં જ લેવાય છે, નથી સમજાણું હજી કોઈને મેડિકલ નહીં. અમારી અહીં નીટની જે એક્ઝામ આવે જે એનું છોકરું 14 વર્ષ પછી ભોગવવાનું છે, કદાચ જો એ સર્વાઈવ કરશે તો. પણ એટલે આ માંથી જો બહાર નહીં નીકળી અને 14 વર્ષ પછી કોઈ અહીં કહી શકે કે એના સંતાનને કેની નોકરીમાં નોકરી મળશે, આવું કોઈ કહી શકે અહીંથી? 10 વર્ષ પહેલાં PTCનો જમાવટ હતો, શેરીએ શેરીએ PTC કોલેજ ખુલી ગઈ હતી. 5-1 વર્ષ પહેલાં એન્જિનિયરિંગ કોલેજનો જમાવડો થયો, અત્યારે 8,000 સીટો ખાલી રહી સાહેબ. એમ આઈ રાઈટ, યસ ઓર નો? 8-8 લાખ ડોનેશન દેતા જે એન્જિનિયરિંગમાં નહોતું મળતું, એ સામે આવીને ઘીરે પોંખી જતા હતા કે ભાઈ સાહેબ લઈ લ્યો ને એન્જિનિયર થઈ જાઓ. તો 10-20 વર્ષ પછી તમારું બાળક કે કઈ કારકિર્દીના કયા રોલ ઉપર નોકરી મેળવશે એની ચિંતા, આ તો કેવી વાત છે ખબર છે કે 15 વર્ષ પછી એને વાવાઝોડાનો સામનો કરવાનો છે ને, એટલે 18 વર્ષનું છે ને ત્યારથી એને વાવાઝોડામાં નાખી દો. તો પ્લીઝ મારી વિનંતી છે કે એની અંદર તમારા બાળકના કોન્ફિડન્સને વાવો, એની અંદર ક્રિએટિવિટીને વાવો. 15 વર્ષ પછી જેમાં પડશે ને એમાં એ હુંહરવું નીકળશે. એટલે મમ્મીઓને ખાસ વિનંતી કે એને કોઈ નક્કી કરેલા પોર્શનમાં કે નક્કી કરેલા કેરિયરમાં નાખવા કરતાં માત્ર એની સાથે સમય ગાળો. એ 15 જ વર્ષ તમારા હાથમાં છે, પછી તો એને પોતાના ઇમોશન્સ હશે, પોતાની લાગણી હશે. તમારે જ્યારે તમારી પાસે સમય હશે ને તમારા બાળક માટે, દોસ્તો યાદ રાખજો તમારા સંતાનને તમારા માટે સમય નહીં હોય. તો એ તમારા હાથમાં છે એટલો એને પ્રેમ કરો, એટલી જ વિનંતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. મારો સવાલ આદરણીય નગીનાથભાઈ પાસે છે. નગીનાથભાઈ, હું આપનો ચાહક છું અને આપની કોલમ ચિત્રલેખામાં નિયમિત વાંચું છું. આપ સાથે એક વખત નોબતમાં સત્સંગ કરવાનો ટાઈમ મળેલો, એક વખત ભરતભાઈ સુખપરિયાના ઘરે ટાઈમ મળેલો. આપે અમને પ્રશ્ન આપણે અમને સમજાવેલું કાશ્મીરનો પ્રશ્ન, આપે રાજામાંથી માંડીને પ્રજામાં સુધી અમને કાશ્મીરનો પ્રશ્ન સમજાવેલ. હાલ જે કાશ્મીરની પરિસ્થિતિ થઈ છે એનો ઉકેલ કાંઈ આપ અમને સમજાવી શકો છો? કાશ્મીર, મેં કહ્યું ને ભાઈ, બધા સવાલનો ઉકેલ નથી હોતો, બધી બીમારી સાજી નથી થતી. કાશ્મીરનો ઉકેલ આ દુનિયામાં કોઈને સૂઝતો નથી. તમને જો સૂઝતો હોય તો મહેરબાની કરીને લખી મોકલો. પણ યુનોથી માંડીને નરેન્દ્ર મોદીથી માંડીને નગીનદાસ સંઘવી સુધીના માણસ પાસે એનો ઉકેલ નથી. તમારી પાસે હોય તો મોકલો બાપા. બસ હવે સંજયભાઈ, મારે આપને આપે હમણાં એક મંતવ્ય આપ્યું, થોડા આપ સાંઈરામથી ડિફર થાવ છો,
અને આપે એવું કહ્યું કે અંગ્રેજીની જરૂરિયાત તો છે જ, અત્યારે મારે સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં લખવી પડે છે, એવું આપે કહ્યું. પણ મારે આપને પૂછવું છે, આપ કયા માધ્યમમાં ભણ્યા છો? હું આ મિક્સ મીડિયમનો પ્રોડક્ટ કહી શકું, પણ આમ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. મારે આ જ વાત કહેવી છે, આપ ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 90ની સાલમાં જે કામ કરતા હતા, ક્લિપ આપવાનું, જે આપે કહ્યું માધુરી દીક્ષિતની પહેલી ફિલ્મ, ત્યાંથી આજ આપ આટલી પ્રગતિ કરી શક્યા જોઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા ને. એટલે 100% મહાત્મા ગાંધી પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા અને ઇંગ્લિશ બહુ સરસ લખતા હતા. અને મારી પાસે હમણાં એક પુસ્તક આવ્યું છે, 125 વર્ષ જૂની સરસ્વતી ચંદ્રની એકચ્યુઅલ કોપી. અને એમાં મેં વાંચ્યું તો ગોવર્ધનરાજ ત્રિપાઠીએ સુંદર અને સુંદર ઇંગ્લિશની અંદર એની પ્રસ્તાવના લખી હતી. સરસ્વતી ચંદ્રના લેખકે અઘરી અને સુંદર ઇંગ્લિશમાં પ્રસ્તાવના લખી હતી. એટલે અંગ્રેજી પણ આવડી શકે, ગુજરાતી પણ આવડી શકે, મૂળ વાત છે કે ભાષાની સમજ હોવી શકે, હોવી જોઈએ. જેને એક ભાષા આવડે છે એને બધી ભાષા આવડે છે. અહીંયા એક ખાલી આમાં ઉમેર્યું એટલો દઉં કે અંગ્રેજી એક ભાષા છે, એને ભગવાન ન બનાવીએ, બસ. આ અંગ્રેજી ભાષાની વાત ચાલે જ ને સાહેબ. હું ગુજરાતી મીડિયમમાં ભણેલો માણસ, મુંબઈમાં 30 વર્ષ સુધી અંગ્રેજી ભાષામાં મેં ભણાવ્યું છે. મારો અનુભવ એવો છે, ના ના એ અનુભવ ખરાબ છે, મારો અનુભવ એવો છે કે કોન્વેન્ટમાં ભણેલા છોકરાઓને અંગ્રેજી આવડતું નથી. આ મારો 30 વર્ષનો અનુભવ છે. અને મુંબઈની 3 મોટી કોલેજોમાં મેં ભણાવ્યું છે. અમે બધા પ્રોફેસરો એક વાત ઉપર સંમત છીએ કે અંગ્રેજી મીડિયમમાં ભણેલા છોકરાઓ કોલેજના પહેલા વર્ષમાં ચમકી ઉઠે, બીજા વર્ષમાં ઝાંખા પડી જાય, અને ગ્રેજ્યુએટના વર્ષમાં આવે ત્યારે હંમેશા પોતાની માતૃભાષામાં મીડિયમમાં ભણેલા છોકરાઓ જ આગળ જાય છે. મારી વાત તમને ગળે ન ઉતરતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષમાં 1 થી 10 નંબરે આવેલા છોકરાઓમાંથી કોન્વેન્ટમાં ભણેલા કેટલા અને માતૃભાષામાંથી ભણેલા કેટલા એનું લિસ્ટ મેળવજો, મારી વાત પાકી થઈ જશે. સાઈરામભાઈ, હું ડોક્ટર છું, પણ ભાષાનું કંઈ ખરાબી નથી. અંગ્રેજી ભાષા મોટી ભાષા છે, જ્ઞાન ભાષા છે, ચાલે જ નહીં. અંગ્રેજીનું જ્ઞાન ન હોય તો ચાલે જ નહીં. પણ અંગ્રેજી શીખવા માટે, બોલવા માટે, ભણવા માટે છોકરાના મગજમાં નાનપણથી એની પારકી ભાષા શું કરવા મારો? સાહેબ, હું આજે એક વાત કહું, હું ગુજરાતીમાં બોલું છું, મારે કબૂલ કરવું જોઈએ કે લખવા ને બોલવા બંનેમાં મને ગુજરાતી કરતાં અંગ્રેજી વધારે ફાવે છે, હું કબૂલ કરું. પણ હું મેં મારા છોકરાઓને કોઈ દિવસ અંગ્રેજી મીડિયમમાં ભણાવ્યા નથી. સાઈરામભાઈ, હું ડૉક્ટર છું. મેડિકલ પ્રોફેશન એક પોપ્યુલર પ્રોફેશન છે, એ અત્યારે આપ અનેક વાર કહી ચૂક્યા છો, અમને તો એ ખબર જ છે કે શું કહેવાય પોપ્યુલર છે. છતાં પણ મોટાભાગના ડૉક્ટરો એના સંતાનોને more than 50% આઈ વુડ સે એવું ઈચ્છે છે કે ડૉક્ટર ન થાય, બીજા પ્રોફેશનમાં જાય, છતાં પણ જાય છે. તમારું એવું શું ઓબ્ઝર્વેશન છે કે તમે અત્યારે બધું જુઓ છો કે KG થી જ પેરેન્ટ્સ પોતાના સંતાનોને ડૉક્ટર બનાવવા ઈચ્છે છે, એ ટોપ પ્રાયોરિટી છે, તો એવું તમે શું જુઓ છો મેડિકલ પ્રોફેશનમાં? અમને તો ખબર છે, પણ તમારું એવું શું ઓબ્ઝર્વેશન છે? હું તો આ બધાયને, જેને પણ તમે મા બાપને અહીંયા બેઠેલાને પૂછો ને કે તમારે તમારા દીકરાને હું બનાવવો છે, એટલે 90 ટકામાંથી 89 ટકા એમ કહેશે. કારણ કે કદાચ એટલી બધાને ખબર પડી ગઈ છે કે લોકો જીવશે ત્યાં સુધી માંદા તો પડવાના જ છે. એટલે આ એક ધંધામાં જેટલા પૈસા છે એટલા બીજા એકેયમાં પૈસા નથી, આ સિક્યોર માને છે. આવું મારું અંગત માનવું છે કે બીજો આમાં ગળું બેસી જાય તો સાંઈરામને કોઈ નહીં બોલાવે. પણ આ પૈસા પ્રાયોરિટી છે, ગુજરાતીઓના બ્લડમાં પૈસા છે સાહેબ, આ ક્લિયર કટ.
બધાયને એમ છે કે મેડિકલ એક જ લાઈનમાં 5 કરોડનો આપણે ડોક્ટર બનાવી દઈએ દીકરાને, એટલે એ 5 કરોડ મેળવવા માટે એ છોકરો પછી ગમે એ એબોશન્સ કરાવશે. શું કામ? કારણ કે એને 5 કરોડ જે વાયવા એ એને માર્કેટમાંથી વસૂલ કરવા છે કદાચ. એટલે મેડિકલ ફિલ્ડ ખરાબ નથી, પણ આ એક પ્રકારનો એવો ભાવ છે આપણો કે આમાં સેફેસ્ટ ઝોનમાં મારે મારા છોકરાને રાખવો છે. અને બાકી એક આંધળો પ્રવાહ છે કે બધાએ હવે તો મેડિકલમાં જાય છે, બધાએ હવે તો એન્જિનિયરિંગમાં જાય છે, કોઈને જુદું કરવાનું મનતું જ નથી, ગમતું જ નથી, કાંઈક ડિફરન્ટ વેમાં જવું એ ગુજરાતીની ફિતરત નથી કદાચ. એટલું સાહસ આપણે, વીરરસ આપણો પ્રેક્ટિકલ નથી, થિયરીકલ છે. થેન્ક યુ. પણ બધા મા બાપ હવે પછી ના ડોક્ટર બનાવવા ઈચ્છશે તો કેટલા કેટલા ડોક્ટરો થશે વિચાર તો કરો. કોઈ બીજી ફેકલ્ટી તો વિચારો, ફિલ્મ ની અંદર કોઈ મૂકો, કોઈ ડાન્સ ની અંદર મૂકો, કોઈ ડ્રામામાં મૂકો, કોઈ લેખનમાં. આ આર્ટ જો વયું જશે તો આર્ટ ઉપર કોણ આપે સાંઈરામ દવેને 1 રાતના 2 થી 2.5 લાખ રૂપિયા? વિચાર તો કરો. કોણ આપે કીર્તિદાનને એક શિક્ષક તરીકે કીર્તિદાન ગઢવીને 5 થી 8 લાખ રૂપિયા? કઈ લાઈનમાં? સંજય છેલ્લે એક પિક્ચર બનાવે અને 5-25-50 લાખ રૂપિયા ક્યાંથી દ્વારકાના એક જણને મળે યાર? તો આર્ટમાં જે પૈસા છે એટલા પૈસા વિથ રિસ્પેક્ટ, આ કોઈનું નથી સાંભળતા એટલા તમે અમને સાંભળો છો, એટલા મેડિકલમાં નથી બોસ. ધેટ્સ થેન્ક યુ વેરી મચ. તો કહેવાનો અર્થ કે આર્ટ ઉપરનો ભરોસો આપણો પાછો આવે તો બીજો એક જમેરલાલ મેઘાણી આવશે, તો પન્નાલાલ પટેલ આવશે, તો એકાદ ગુણવંત શાહ પાછો મળશે. આટલી જ મારી અપેક્ષા છે. એટલે બેન, હું કલાકારની ફેમિલીમાંથી આવું છું, છતાં પણ મને મારી મમ્મીએ ઇમોશનલ પ્રેશર નાખીને કેમિકલ એન્જિનિયરિંગ કરાવેલું. એ તો મારામાં એટલી સમજ બુદ્ધિ અને એટલું સાહસ કે હું એમાં પડ્યો નહીં, નોકરી કરી નહીં, અને મેં મહેનત કરી તો આજે મારી પાસે ઓફિસ, ઘર અને મર્સિડીઝ છે. બાકી એન્જિનિયર બન્યો તો આવશે ફેક્ટરી ના હોત, હું નોકરી જ કરતો હોત. સેમ પીચ, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. આ કેમિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિક, અમને એન્જિનિયર તરીકે નથી બોલાવ્યા એ માધવાણી સાહેબે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી હું સિલેક્ટ થઈ ગયો તો સારી એવી કંપનીમાં 8000ના પગારથી 1994માં. અને પછી મારા બાપુજીએ એમ કીધું કે 3માંથી એકે દીકરા જો આ વારસો નહીં જીવાડે તો આ હાર્મોનિયમ વેચી નાખવું પડશે. આ એક વાક્યએ મારી જિંદગી બદલાવી ને મેં પીટીસી કર્યું, એન્ડ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. થેન્ક યુ. મારો ક્વેશ્ચન સંજય સરને છે. તમે તમારી કરિયર દરમિયાન ત્રણેય ખાન સાથે કામ કર્યું છે, તો ત્રણેય સાથેના તમારા વર્કિંગ એક્સપિરિયન્સ કેવા રહ્યા એ જો શેર થઈ શકે તો. એન્ડ હજી એક સવાલ છે, ત્રણેયમાંથી સૌથી વધુ કામ કરવાની મજા કોની સાથે આવી? અને ટૂંક બહુ લાંબો જવાબ છે, પણ ટૂંકમાં રિવાય જો કામ કરવું હોય તો એણે કયા ખાન ઉપર કળશ ઢોળવો? ત્રણેય ખાનની પોતાની ખાસિયત છે. આમિર ખાન છે એ MBA ટાઈપનો છે, કે બધું વિચારીને કરે. ગુજરાતીમાં કહેવત છે કે દૂધીને છીણો, છીણીને નહીં છીણો, એ છીણીને છીણી નાખે એવો છે. એટલે એના એના એની કલામાં, એની સાથે કામ કરવામાં સેન્સ ઓફ ડિસ્કવરી નથી. એ જે રમતની વાત, જે મજા આવે કામ કરવાની એ નથી, કારણ કે બહુ મેટિક્યુલસ છે અને બહુ પ્લાનિંગ કરે છે. સલમાન ખાન પોતાનો મૂડનો બાદશાહ છે, દિલનો ખૂબ સરસ છે અને એનો અલગ ચામ છે. પર્સનલી મને શાહરૂખ ખાન સાથે અગેન એન્ડ અગેન કામ કરવું ગમે, કારણ કે જ્યારે હું શાહરૂખ ખાન સાથે કામ કરતો હોઉં છું ત્યારે મને એમ લાગે છે કે હું જગતમાં સૌથી શ્રેષ્ઠ માણસ છું, એટલી એનર્જી મારામાં આવી જાય છે. અને શાહરૂખ ખાનમાં હિન્દી, ઇંગ્લિશ, ઉર્દુ, સંસ્કૃત, એટલું અઘરું સંસ્કૃત નહીં પણ સંસ્કૃત એ શબ્દો, એનું જે પ્રભુત્વ છે એ અત્યારની જનરેશનમાં બીજા કોઈનામાં નથી. એટલે એક ભાષા તરીકે બી એની સાથે મને ઇમ્પ્રોવાઇઝ કરવું, લખવું, કામ કરવું, હું વિચારતો નથી બે ડગલા આગળ એ વિચારી શકે એવો કલાકાર છે. એટલે મને શાહરૂખ ખાન વધારે ગમે છે. મારો પ્રશ્ન છેલભાઈને છે. એને જે પિક્ચર લાઈનની વાત કરી કે ગુજરાતી કલાકારોને કોઈ જોવા આવતું નથી, ગુજરાતી પિક્ચર માટે કોઈ ઓડિયન્સ નથી મળતું, મારી વાત એટલી જ છે કે માલવપતિ મુંજ જેવું કોક પિક્ચર તો બનાવો. કયું? માલવપતિ મુંજ જેવું કોક પિક્ચર તો બનાવો, ઓડિયન્સ એની મેળે મેળે આવશે. ભૂતકાળમાં આ કક્ષાના પિક્ચરો બન્યા ત્યારે ઓડિયન્સ આવ્યું, પણ તમે એ કક્ષાના પિક્ચરો બંધ કરીને પૈસા કમાવાના પિક્ચરો શરૂ કર્યા એટલે ઓડિયન્સ આવતું બંધ થયું, એવું મારું માનવું. ના, હું નથી માનતો એ વાત, કારણ કે ગુજરાતીમાં કંકુ, કાશીનો દીકરો, ભવની ભવાઈ,
કલાપી એ બધી ખૂબ સારી સારી ફિલ્મ બની હતી ત્યારે પણ ઓડિયન્સ આવ્યું નહોતું. આપણે ગુજરાતીઓ વાતો કરવામાં શું, હું તમને દાખલા સાથે કહું છું, હું દાખલા સાથે કહું છું કે આ બધી જ રેવાનો દાખલો હમણાંનો જ છે, સાહિત્ય કૃતિ પરથી બની છે, બીજા વીકમાં ત્રીજા વીકમાં ઉતરી ગઈ, લોકોને ખબર પડી, એની પહેલાં થિયેટરમાંથી બહાર ગઈ. ગુજરાતી ડિસ્ટ્રીબ્યુટર્સ જે છે, થિયેટર માલિકો છે, એ પહેલાં ધંધો જુએ છે, હિન્દી ફિલ્મો લગાડે છે, અંગ્રેજી ફિલ્મો લગાડે છે, પોતાનો ગુજરાતી ફિલ્મોને શો નથી આપતા એ સત્ય છે, અને એને કારણે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી. બનાવવાળા ઘણા બેઠા છે, ઘણા સર પર કફન બાંધીને બરબાદ પણ થયા છે, પણ આપણું ઓડિયન્સ જતું નથી એ સત્ય છે. મારું નામ પ્રદીપ રસિકલાલ શાહ છે, હું જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં. સીધો સવાલ જ પૂછો. હા, સવાલ સમય છે. તમે જે ઇંગ્લિશ મીડિયમ બાબતમાં જે તમે વાત કરી કે ઇંગ્લિશ મીડિયમને બદલે તમે તમારા બાળકને એજ્યુકેશનમાં ગુજરાતી મીડિયમમાં મહત્ત્વતા આપો ને એના પ્રત્યે વિશેષ ધ્યાન આપો, એના અનુસંધાનમાં હવે હું તમને જવાબ આપું છું. જવાબ નથી સાંભળવો, સવાલ સાંભળવો છે. સવાલ સાંભળવો છે, ફક્ત સવાલ એ છે, સવાલ એ છે કે જો તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણેલું હશે અને 12th સ્ટાન્ડર્ડ પછી જો કોઈ પણ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરવા પ્રયાસ કરશે તો એને પ્રથમ 6 મહિના સુધી કાંઈ કરતા કાંઈ ખબર નહીં પડે, ખાસ કરીને આ સવાલ નથી સર. સર આ જવાબ છે, આ જવાબ છે જે વિશે ઓલરેડી નગીન દાદાએ વિસ્તૃત જવાબ આપી દીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સવાલ નથી, નેક્સ્ટ ક્વેશ્ચન. છેલ્લો સવાલ એકદમ એનો જવાબ એ છે કે ઇંગ્લિશ મીડિયમ ની અંદર મેથ્સ અને સાયન્સ હોવું જોઈએ, મિક્સ મીડિયમ. એક્ઝેક્ટલી. કેન યુ હેવ ધેટ ક્વેશ્ચન? હા, આ મારો પ્રશ્ન ખાસ કરીને છેલ સાહેબ માટે અને સંગવી સાહેબ માટે છે. જે ઇંગ્લિશ મીડિયમ માટેની જે વાત કરી કે અમે ગુજરાતીમાં ભણ્યા છે, અમે પોતે પણ ગુજરાતીમાં ભણેલા છે, પણ મારો આ પ્રશ્નને અંગત પ્રશ્ન તરીકે નહીં લેતા, પણ આપના જ ફેમિલીમાં આપના પછીનું જનરેશન અને દાદાનું તો કદાચ ત્રીજું જનરેશન, તો એ કયા મીડિયમમાં અત્યારે ભણી રહ્યું છે? હું એમના પછીનું જનરેશન કહું છું, મતલબ એના સંતાનો, એમના સંતાનો, એની હું વાત કરું છું. હું એટલું વચ્ચે કહીશ કે હવે આ ઇંગ્લિશ મીડિયમ સિવાયના કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, કારણ કે એના ઓલરેડી જવાબો મળી ચૂક્યા છે. જવાબ જ ના આપી દો. હા મેમ, પ્લીઝ પ્લીઝ. હું ફિલ્મ મેકર સરને પૂછવા માંગુ છું. ચિત્કાર રામાની સ્ટોરી મેં સાંભળી છે. આજે મધર્સ ડે છે, છતાં પણ એક સ્ત્રી એના બાળકને છોડી ઇરવિન હોસ્પિટલમાં અને નીકળી ગઈ છે. ત્યાં પિક્ચર નથી પહોંચ્યું, ત્યાં કાયદા નથી પહોંચ્યા, ત્યાં ધર્મ નથી પહોંચ્યો, ત્યાં એજ્યુકેશન નથી પહોંચ્યું, ત્યાં માનવતા નથી પહોંચી. તો આપ ફિલ્મ મેકર તરીકે આ બાબતે શું કરી શકશો? ક્યાં શું? યુ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફોર ધ ફીમેલ ફિલ્મ મેકર્સ. સવાલ તમારો સમજાયો નહીં મને. વાંધો નહીં. પણ એમાં ફિલ્મ મેકર શું કરી શકે? ઓકે, ફિલ્મ મેકરોએ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સમાજને સંદેશો આપતી ફિલ્મો બનાવી છે, પણ ફિલ્મ મેકરનું કામ પોસ્ટમેન નથી, ફિલ્મ મેકરો સમાજ સુધારક નથી. એમને જ્યારે ગમે છે ત્યારે એ સંવેદનશીલ ફિલ્મો બનાવે છે અને લોકોને ગમે ત્યારે મેસેજ પહોંચે. બેન, ઈ બાળક સંજીભાઈ લઈ આવે એમ તમારું કહેવાનું છે? હા તો ઠીક ભાઈ સાહેબ, એ માંડે અમારા વચવાય છે અમારાથી. હાલો, આ છેલ્લો સવાલ સાથે નાના એ કે છે, ઈ બાળક સંજયભાઈ લઈ આવે એવી અપેક્ષા નથી ને, મરી જઈ આમાં. આ ભાઈ જોજો, નોબતમાં અમારે બબે છોકરા લઈ જવાનો પડે. અહીં સમાજની સંવેદના મરતી જાય છે, એ જાગવાની બધાની જરૂર છે. ખાલી ફિલ્મવાળા, ખાલી બોલવાવાળા, એટલે ગોરબાપાને પૂછેલું, ગોરબાપાએ સત્યનારાયણની કથામાં કીધેલું કે રીંગણા ન ખાવાનું. બીજે દી અને રીંગણા લેવા ગયા હતા. ઓલાએ કીધું, તમે કેમ રીંગણા લીધા, તમે તો કાલે ના પાડી દીધી. ઓલાએ કીધું કે કહેવાનું ને કરવાનું બધાય ઉંમર ન હોય. એમ બધાએ જાગૃત થવાની જરૂર છે. આ ઘટના માતૃત્વના દિવસે બને એટલે વધારે દર્દનાક હોય, પણ આવી ઘટના તો બને જ છે. સમાજ જાગે છે, ઘણી બધી સંસ્થાઓ એના માટે કામ કરે છે. એકલું ફિલ્મ જવાબદાર નથી અને ફિલ્મે ઠેકો પણ નથી લીધો કે આ આ સોલ્વ થઈ જવો જોઈએ. એટલે વિનંતી સાથે ફરી ફરીને તમને મજા આવી હોય તો આખે આખા હજી
કી લાસ્ટ લાસ્ટ આ બેન નું ચાલે તો મને પૂછત કે કુંતીએ કર્ણ ને મૂક્યો એમાં તમે ક્યાં હતા ઓકે લાસ્ટ ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન ફાઇનલ ફાઇનલ ક્વેશ્ચન સંજયભાઈ તમને મારો સવાલ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ડેવલપ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમાં સારી સારી પિક્ચરો અત્યારે પીટાઈ પણ જાય છે દાખલા તરીકે રેવા તો એની અંદર મારું એવું માનવું છે કે પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુટરની એક ચેઇન છે જે આ પિક્ચરને આગળ આવવા નથી દેતી તો આમાં તમારું શું કહેવું છે હા એટલે એ જે પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન અને થિયેટર માલિકોની જે ચેઇન છે એ લોકો બી તો ગુજરાતી જ છે ને ગુજરાતના જ છે એ લોકો વ્યવસાયને ધંધાને પ્રોફિટને વધારે મહત્ત્વ આપે છે જે દિવસે મહારાષ્ટ્રના થિયેટરો તમિલનાડુના થિયેટરો આંધ્રપ્રદેશના થિયેટરોના માલિકો જેમ પોતાની ભાષાની પિક્ચરને પ્રાધાન્ય આપે છે એ રીતે આપશે ત્યારે આનો જવાબ મળશે પુટ યોર મની વેર યોર માઉથ ઇઝ અચ્છા એક ડિસ્ટ્રીબ્યુટરની પિક્ચર ચાલે છે પણ બીજા ડિસ્ટ્રીબ્યુટરને આગળ જાય તો એ પીટાઈ જાય છે અથવા એક પ્રોડક્શન હાઉસ હોય એ બહુ સારી રીતે ચલાવી શકે છે બીજું એને સારા વિષય પર તોડી નાખે છે તો આ કેમ કમ્પલસરી ગુજરાતી પિક્ચરોના શો લાગશે ત્યારે આનો સોલ્યુશન થશે ચાલો આભાર ત્રણ પ્રકારના ખાતર હોય છે એક કુદરતી ખાતર એક કૃત્રિમ ખાતર અને બી ત્રીજું હોય છે તમારી જાણ ખાતર તો આ તમારી જાણ ખાતર સાથે ખરેખર મજા આવી હોય તો નગીનદાસ દાદાને સંજયભાઈને અને સાંઈરામ આ અમને બધાને બોલાવનાર તમારા જામનગરનું રતન છે ભાઈ વિરલ રાજ એકવાર જોરદાર તાળી તો બનતી હે લિપિ અને સમગ્ર માધવાણી પરિવાર એક એક જાગૃત અખબાર છે કે જે આવા સરસ મજાના કાર્યક્રમ કરતા રહ્યા છે ઓવર ટુ વિરલ ખૂબ ખૂબ આપ સૌનો વધારે સમય નહીં લઉં એટલું જ કહીશ આવતીકાલે ફરી રાત્રે 9:30 વાગ્યે આ જ સભાગૃહમાં નયન પંચોલી અને વૃંદનો સંગીતનો જબરજસ્ત કાર્યક્રમ છે ફરી સમયસર મળીએ આજના ત્રણેય વક્તા અને આપણા એન્કર લિપિ ઓઝા ચારેય માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એન્ડ થેન્ક યુ ઓલ ફોર બીંગ અ ફેબ્યુલસ ઓડિયન્સ નોબત અને માધવાણી પરિવાર આપ સૌને ફરી આભાર માને છે અને આવતીકાલે આવકારવા માટે આતુર છે ગુડ નાઇટ શુભરાત્રિ